मजाम बता मजा मजाम बता वॉइस क्लियर वॉइस कैमरा सब कुछ क्लियर है क्या ફટાફટ બધા લોકો જોઈન થઈ જાય એટલે આપણે સેશનને સ્ટાર્ટ કરીએ ત્યાં સુધી તમને કોઈ ક્વેરી કંઈ પ્રશ્ન જે ન સમજાણું હોય અત્યાર સુધી એ જણાવ કોમેન્ટ કરી શકો છો અને જે કંઈ ન સમજાણું હોય તો એ તમે કોમેન્ટ કરી શકો છો બધા લોકો જોઈન થઈ જાઓ લાસ્ટ લેક્ચરના સેશનની અંદર જે લોકોને કંઈ ન સમજાણું હોય ટાવટ કોમેન્ટ કરો ઓકે વોઇસ ક્લિયર આવે છે ને મારો બધાને આ જય માતાજી બધા લોકોને જય શ્રી કૃષ્ણ અલ્પેશભાઈ ચેતના સંદીપ અલ્પેશ ભરતભાઈ પરેશ રબારી હાર્દિક ઓકે હા શરૂ કરીએ ભાઈ આપણે કરી દઈએ શરૂ ઓકે શરૂઆત કરીએ અત્યારે આપણે જે સેશન જોઈએ છીએ એ ભારતનો ઇતિહાસ પીએસઆઈ એસઆઈ જીપીએસસી વિવિધ એક્ઝામોને ધ્યાનમાં લઈ ખાસ કરી થોડુંક ઓછું ડેપ્થમાં આપણે પોર્શન જોતા જઈએ છીએ બરાબર મારું નામ ડૉક્ટર જુહાનસિંહ જાડેજા એડ ડી કેમેસ્ટ્રીમાં અને મારું બાકીની જે કોઈ ડિટેલ છે તમારી સ્ક્રીન ઉપર લખાયેલી છે અનએકેડેમી ઉપર તમારે જે છે પ્લસ સબસ્ક્રિપ્શન પેઇડ સબસ્ક્રિપ્શન લેવા હોય તેમાં પચાસથી સાઠ જેટલા ફેકલ્ટીઓના પેઇડ લેક્ચર જોવા મળે ગુજરાતના લગભગ મહત્ત્વના સિટીના ઓફલાઈન લગભગ ફેકલ્ટીઓ છે આપતી જે પ્લેટફોર્મ પર ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઈવ લેક્ચર જોવા હોય અલગ અલગ કોર્સના લાઈવ લેક્ચર પ્લસ કોર્સ તો એ બધા તમારી સામે દર મહિને ઘણા બધા કોર્સ અપલોડ જે છે લોન્ચ થતા હોય આ બધા પેજ છે આના માટે કોમન સબસ્ક્રિપ્શન જ લેવાનું છે અલગ અલગ કોર્સ માટે અલગ અલગ સબસ્ક્રિપ્શન ને કોમન એક સબસ્ક્રિપ્શન લઈ ગયો એટલે જેટલા પણ અનએકેડેમીના ગુજરાત સરકારની રિલેટેડ તૈયારી કરાવ ફેકલ્ટી એ બધાના લેક્ચર તમે ફ્રીમાં જોઈ શકો એ કોમન સબસ્ક્રિપ્શન લેવા માટે તમારે તમારી સામે તમારી સ્ક્રીન ઉપર એની અલગ અલગ વેલિડિટી અને એ વેલિડિટીની સામે એની પ્રાઇસ લખેલી છે અને આ બધાનું તમે જે છે એ વેલિડિટી અને એની પ્રાઇઝ લખેલી છે એની અંદર અનએકેડેમી તમને વીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપે વીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ કઈ રીતે આપે તો કે એક કોડ તમારે યુઝ કરવાનો થાય હેવે રેફરલ કોડમાં જેજેટેન કોડ આ કોડ યુઝ કરવાથી અનએકેડેમી ઇન્સ્ટન્ટલી દસ ટકા આપે અને બીજું અનએકેડેમીની લર્નિંગ એપ ઉપર ફ્રી લેક્ચર સ્પેશિયલ ક્લાસના ફ્રી લેક્ચર જો એનાથી ક્રેડિટ ભેગી થાય એનાથી પણ બીજા દસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપે અનએકેડેમી ટોટલ વીસ ટકા ડિસ્કાઉન્ટ આપે બે વર્ષનું સબસ્ક્રિપ્શન છ હજાર આઠસો ચારમાં પડે એક વર્ષનું સબસ્ક્રિપ્શન પાંચ છસોમાં પડે એવી રીતના બધાની અંદર દસ ટકા વીસ ટકા ડિસ્કાઉન્ટ અને એકેડેમી આપે અને એક જ સબસ્ક્રિપ્શનથી બધા ફેકલ્ટીઓના બધા લેક્ચરો તમે જોઈ શકો છો બરાબર ક્લિયર બીજું આ કોડ આ જે ટેન કોડ તમે કોઈ પણ અનએકેડેમીનો લેક્ચર જોવા જતા હોય એપ ઉપર અને ત્યાં જે પણ કોડ માગે ત્યાં તમારે આ કોડ નાખી દેવા કોમન એક જ કોડ આ બધી જગ્યાએ યુઝ કરી શકશો તો આ જેજે ટેન કોડ અને આ ક્રેડિટનો ઉપયોગ તમે યુપીએસસીનું સબસ્ક્રિપ્શન લ્યો ત્યાં પણ યુઝ કરી શકો એસએસસીનું સબસ્ક્રિપ્શન લ્યો ત્યાં પણ યુઝ કરી શકો બેન્કિંગનું સબસ્ક્રિપ્શન લીઓ ત્યાં પણ યુઝ કરી શકો રેલવેની તૈયારી કરતા હોય એમાં પણ યુઝ કરી શકો યુજીસી નેટના કોર્સમાં ગેટના કોર્સમાં એન્જિનિયરિંગ વાળા જે ગેટ અથવા ટેકનિકલ એક્ઝામની તૈયારી કરતા હોય એ લોકો આઈએલટીએસ ટોપર સીબીએસસીના અલગ અલગ કોર્સ છે બરાબર હવે તમે આવા ટોટલ પાંત્રીસ જેટલા કોર્સ છે અને કે બધી જગ્યાએ તમે આ કોડ અને આ જે છે ક્રેડિટ યુઝ કરી શકો છો બરાબર બીજું જીપીએસસીનું જે છે ખાસ કરીને સબસ્ક્રિપ્શનની વાત થઈ પછી એનું પેમેન્ટ આ ઓનલાઈન પેમેન્ટ આ પેમેન્ટ તમે ઓનલાઈન બધી રીતે કરી શકો ડેબિટ કાર્ડ એટલે કે એટીએમ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ પેટીએમ બધી રીતે પેમેન્ટ કરી શકો બાકી રોકડા સિવાય બધું બરાબર ડેઇલી લાઈવ ક્લાસી શું છે આની અંદર તમને પ્લસ કોર્સની અંદર ડેઇલી લાઈવ ક્લાસ હોય અને લાઈવ ક્લાસનું શિડ્યુલ એડવાન્સમાં એટલે તમને આખા એનો કોર્સ હોય એડવાન્સમાં તમને મળી જાય કયા ફેકલ્ટી કયા દિવસે કયા સમયે કયો પોઈન્ટ ભણાવશે એ તમને એડવાન્સમાં જેનું આખું શેડ્યુલ મળી જાય અને એ પ્રમાણે જ લેક્ચર આવે બીજું લાઈવ ક્લાસને તમને એમ થયું નો સમજાણો બીજી વાર જોવો છે તો એને અનલિમિટેડ સમય સુધી રેકોર્ડેડ લેક્ચર તરીકે જ્યાં સુધી તમારી પાસે સબસ્ક્રિપ્શનની વેલિડિટી છે ત્યાં સુધી જોઈ શકો બીજું આની અંદર લાઈવ ટેસ્ટ વિજેસ પણ રહેતી હોય છે બરાબર હવે જે લોકો પ્લેટફોર્મ પર અત્યારે છે તો સર્ચ તમારા આન એકેડેમીની એપ ઉપર સર્ચ મારો જુહાનસિંહ જાડેજા મને ફોલો કરવાનું ભૂલવાનું નથી બધાએ ફોલો કરવાનું અને એ સર્ચ કરી અને મને ફોલો કરશો ત્યાં એ મારી પ્રોફાઇલ હશે એની નીચેના ભાગમાં હશે સ્પેશિયલ ક્લાસ આ સ્પેશિયલ ક્લાસ સંપૂર્ણ ફ્રી હોય છે એનાથી તમને લાઈવ લેક્ચર પેલી ક્રેડિટ દસ ટકાની એ પણ આંખી જ મળે આ લેક્ચરો જુઓ એનાથી લાઈવ લેક્ચર ક્રેડિટ જોવો અથવા જૂના સ્પેશિયલ ક્લાસ તમને બધા અલગ અલગ પોઈન્ટ ઉપર લીધેલા હશે મેં ગાંધીજીના જે છે વિષય આખો ખૂબ ડિટેલમાં ઘણા બધા લેક્ચરો લીધા છે ગાંધીજી અંગેના વન એમસીક્યુ એમ સીક્યુનું બીજા ઘણા બધા સ્પેસિફિક ટોપિક હમણાં આદિવાસી પણ ભણાવી દીધું સ્પેશિયલ ક્લાસમાં તો ત્યાંથી તમને મળી જશે ત્યાં જ મારા પ્લસ કોર્સ પણ મળશે જે લોકોએ સબસ્ક્રિપ્શન લીધું છે એ લોકોને પ્લસ કોર્સ પણ ત્યાંથી જ મળી જાય મારી પ્રોફાઇલની નીચે પ્લસ કોર્સ લખેલું છે એમાં ત્રણ કોર્સ આધુનિક ભારતના છે આધુનિક ભારતનો ઇતિહાસ સંપૂર્ણ ભણાવેલો છે બે કોર્સ પ્રાચીન ભારતનો ઇતિહાસ ભણાવેલો છે એની સંપૂર્ણ બીજા બે કોર્સ લોન્ચ થયેલા એની અંદર આખે આખું ગુજરાત ભણાવેલું છે ગુજરાતનો ઇતિહાસ સંપૂર્ણ પૂરો કરેલ ને એક કોર્સની અંદર દેશી રજવાડા ભણાવેલા છે બરાબર આટલા કોર્સ લોન્ચ થયેલા છે એ પ્લસ કોર્સ જે લોકોએ સબસ્ક્રિપ્શન લીધું છે એટલા લેવાના છે એ લોકો આ જોઈ લેજો એક વખત રેકોર્ડેડ લેક્ચર સ્પેશિયલ ક્લાસ સંપૂર્ણ ફ્રી હોય છે એના માટે કોઈ સબસ્ક્રિપ્શનની જરૂર નથી એ પણ તમે લોકો જોઈ શકો છો બરાબર ઓકે ક્લિયર આટલું સમજી ગયું હવે દરરોજ આપના યુટ્યુબ ચેનલ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ નામના યુટ્યુબ ચેનલમાં આપણે દરરોજ મારા લેક્ચર દસ તારીખ સુધી ચારથી છ અને રાતના નવથી અગિયાર પાછળનો ટાઈમ થોડો ઘણીવાર લંબા છે સાડા અગિયાર પણ થશે ક્યારેક બાર પણ થઈ જાય ટેન્શન નહીં લેવાનું બરાબર આપને આ પાછળનો સમય ક્યારેક લંબાવી શકાય એટલે એ રીતે આપણા આ લેક્ચર રહેશે ચારથી સાડા ચાર નવથી સાડા અગિયારની આજુબાજુ સુધી લેક્ચર રહેશે ડેલી આ લાઈવ અને આ સંપૂર્ણ ફ્રી છે યુટ્યુબ ચેનલ ઉપર યુટ્યુબ ચેનલ લેટ્સ સ્ક્રેપ ગુજરાત એક્ઝામ ઉપર હશે અને એના માટે એવું હોય મારું ટેલિગ્રામ ચેનલની અંદર પણ એની દરરોજ લિંક મૂકું છું અત્યાર સુધી આપણે ઘણી બાબતો જોઈ નાખી છે બરાબર હવે આગળ વધી છે હડપ્પા સંસ્કૃતિ જોઈ નાખી ઘણી ખરી વૈદિક સંસ્કૃતિ પણ આપણે પૂરી કરી નાખી છે વૈદિક સંસ્કૃતિ સમજાય કે બધાને આપણે ઋગ્વેદની વાત કરી પછી સપ્તસિંધુ પછી આપણે અલગ અલગ યજુર્વેદ સામવેદ અથર્વવેદની વાત કરી બ્રાહ્મણ ગ્રંથ આરણ્ય ઉપનિષદોની વાત કરી આપણે સ્મૃતિ સાહિત્યની વાત કરી વેદાંગ ઉપવેદ સૂત્રગ્રંથ સ્મૃતિગ્રંથ પુરાણો સરદર્શન મહાકાવ્યો મહાભારત અને હવે વાત કરવાના તો આપણે મહત્વના ધર્મસૂત્રની અંદર જે છે સોરી ગૃહસૂત્રની અંદર આપેલું સોળ સંસ્કારોની વાત જો ગૃહ અંદર આપેલા સોળ સંસ્કારોની વાત કરવાના છીએ ક્લિયર છે બધાને તારીખ સુધી મારા લેક્ચર સાગઠિયા બાકીનો કોર્સ જે છે એ આવતા મહિના પૂરો કરી દઈશ આવતા મહિને ભણાવીશ તમને લોકો આટલું ક્લિયર છે બધાને ગયું અહિયાં સુધી આપણે વાત કરેલી હતી મહાભારતની વાત કરેલી હતી आया लगी नहीं समझे क्यों बताने जय माता जी भाई બધાને ઓકે કાંઈ ક્વેરી વચ્ચે વચ્ચે કાંઈ પૂછતા નહીં પછી ભણાવતો હોય ને ત્યારે સાઈડની બીજી બધી બાબતો પૂછતા હોય કે ડીવાય સોમ કંઈ બુક વાંચવી કે સાહેબ કંઈ સારી બુક જે કાંઈ પૂછ્યું અત્યારે પૂછી લો પછી એકવાર લેમ આવી જશું ને પછી વચ્ચે વચ્ચે મજા નહીં આવે તમે જેના ગીત ગાતા હોય ને એના વિશે પૂછો તો સારું પછી વરાજાના ગીત ગાતા હોય તમે એના માસા વિશેની વાતો પૂછો એના પરિવારના અન્ય લોકો વિશે પૂછો તો મજા ન આવે જેના ગીત ગાતા હોય જે ટોપિક ભણાવતા હોય એના વિશે પૂછો તો બરાબર બરાબર આપને વાત કરીએ આગળ વધીએ લોકોને નાસ્તિક માણસ છું તર્ક સાથેની દરેક વસ્તુને માનું છું એ સિવાય કોઈ પણ બાબતને માનતો નથી તર્કવાદી નાસ્તિક છું ઓકે આગળ વધીએ આપને હા ભાઈ ડીપમાં માં કરાય છે અશોક હવે પામક અશોક દંડ ઓકે આગળ વધીએ હવે આપણે વાત કરશું સોળ સંસ્કાર આમ તો છે ને ભારતીય ઘણી વાર ચોવીસ સંસ્કાર પણ છે ચોવીસ સંસ્કાર પણ જોવા મળે છે સામાન્ય રીતે સોળ સંસ્કાર કોમન છે એ એ જે છે દરેક વ્યક્તિએ સોળ સંસ્કારનું પાલન કરવાનું રહેતું હોય છે બરાબર સોળ સંસ્કારોનું સામાન્ય રીતે પાલન કરવાનું હવે સોળ સંસ્કાર આપણે એક વખત હવે સંસ્કારો જન્મથી મૃત્યુ સુધીની બાબતોની અંદર જે છે સમય અલગ અલગ વિધિઓ અલગ અલગ જે છે વિધિઓની બાબત છે જન્મથી મૃત્યુ સુધી બરાબર હવે આપણે સોળ સંસ્કારની અંદર આપણે અલગ અલગ ભાગ પાડશું એની અંદર આવશે પહેલું આવશે ગર્ભાધાન સંસ્કાર પ્રજનન કાર્ય ઉદ્દેશ્યપૂર્ણ પ્રજનન કાર્ય કેવું ઉદ્દેશ્ય પૂર્ણ કરવામાં આવે તથા સંસ્કારયુક્ત બનાવવાના હેતુથી ગર્ભાધાન સંસ્કાર કરવામાં આવે હવે જે જે પહેલાં છે ને કોઈ પણ દંપતી પોતાના જે છે એ ચાઇલ્ડ પ્લાન્ટ આપણે ભાષામાં કંઈ ચાઇલ્ડ પ્લાન્ટ કરતા હોય એ પહેલાં હવન કરે રાજા દશરથે પણ હવન કરેલો બરાબર ચાઇલ્ડ પ્લાન કરતા પહેલાં રામ ને અંતે જે એને પણ હવન કરેલો પેલા હવન કરતા હજી સુધી ગામડાઓની અંદર હવન કરે જ છે લોકો કે ભાઈ આપને દશેરાના હવન થતા હોય તો સામાન્ય રીતે જે નવ નવ પરણીત યુગલો હોય એની અંદર બેસતા હોય એનું મૂળ કાર્ય શું હોય તો કે પ્રજનન કાર્ય ઉદેશ પૂર્ણ થાય સંસ્કાર યુક્ત થાય એના માટે આ ગર્ભાધાન સંસ્કાર કહેવામાં આવે સામાન્ય રીતે ગર્ભાધાન સંસ્કાર કરતા પહેલાં સામાન્ય રીતે નવયુગલ પરણીત નવયુગલો હોય છે એ હવન હવન જે કરતા હોય એ હવનનો મૂળ ઉદ્દેશ્ય કેવો હોય છે ગર્ભાધાન સંસ્કાર બરાબર અને જો પેલા વીર જો અત્યારે છે ને ગાંધી ગાંધીનું પણ બ્રહ્મચર્ય હતું ગાંધીનું બ્રહ્મચર્ય પણ એ આ જ વસ્તુ કહેતું હતું ગાંધીનું બ્રહ્મચર્ય ઓલું બ્રહ્મચર્ય નહીં ગાંધી એમ કહેતા પ્રજ બ્રહ્મચર્યતા જે છે તમારી અંદર પ્રજનન કાર્ય જે છે એનું કોઈ ઉદ્દેશ્ય હોવું જોઈએ એ ઉદ્દેશ્ય યુક્ત કરેલું પ્રજનન જે છે એ જે છે સંબંધ જે છે એ બાંધો એ કોઈ ખોટું નથી એને એને ગાંધી એને બ્રહ્મચર્ય એક કીધેલું હતું અને આ ગર્ભાધારન સંસ્કારનો એક ભાગ જ હતો બરાબર એટલે પ્રજનન કાર્ય ઉદ્દેશપૂર્ણ કરું સંસ્કાર યુક્ત જે છે સંતતિ પ્રાપ્તના હેતુથી જે છે એ હવન અથવા જે યજ્ઞ કરો એ ગર્ભાધારન સંસ્કારનો એક ભાગ છે હવે આવે પુષ્વન સંસ્કાર બરાબર પુષ્વન સંસ્કાર પુષ્વન સંસ્કારની અંદર શું હોય કે જે ગર્ભ રહી જાય એના બીજાથી ચોથા માસે કરવામાં આવે બીજાથી ચોથા માસે કરવામાં આવે પુષ્વન સંસ્કાર ભ્રૂણ જે છે એ સામાન્ય રીતે આકૃતિ ગ્રહણ કરી લીધી આપણે જે છે એ હમણાં ઓલો એમટીપી બિલ પણ આને આવું જ છે કે ભાઈ વીસ અઠવાડિયાથી પેલું ગર્ભાંધન પેલી જે છે કોઈ લેડીને ચોવીસ અઠવાડિયા સુધી જે છે એ ગર્ભને જે છે એ કેવું છે ગર્ભ ઘણી વાર પાડવું કે નહીં રાખવું કે આ બાબતની બાબતનું વીસ થી ચોવીસ મંથની ચર્ચા કરેલ છે એમટીપીબી જોઈ લેજો જે મહેન્સવાળાની તૈયારી કરતા હોય એટલે બીજાથી ચોથો માસ ચોથો માસ એટલે સામાન્ય રીતે તમે જુઓ તો ચોકે ચોકેને સોળ કે એના પછીના સમયગાળા દરમિયાન ગર્ભ ભ્રૂણની આકૃતિ ગ્રહણ કરી લે ને એ પછી કોઈ એ ભ્રૂણ જે છે એ ભ્રૂણ ભ્રૂણ હત્યા અથવા જે છે એ મિસકરેજ થતું હોય તો કોઈ લેડીને થોડું વધુ પડતું અઘરું પડતું હોય એટલે પહેલા આપણે સરકાર વીસ મહિના વધારે છૂટ આપતી પરંતુ હવે વિશેષ કારણોસરમાં બરાબર હવે આપણે વાત કરી મૂળ બાબત આવી પુષ્પન સંસ્કાર ઉપર પુષ્વન સંસ્કાર બીજાથી ચોથા માસની વચ્ચે કરવામાં આવે સામાન્ય રીતે ભ્રૂણ જે છે એ આકૃતિ ગ્રહણ કરતું હોય હવે ઓલી એની માતા જે કાંઈ વિચારે એની અસર એ બાળક ઉપર પડવાની શરૂઆત થઈ જાય ગર્ભસ્થ ભ્રૂણ ઉપર પડવાની અસર થઈ જાય એની માતા હની ગીતો સાંભળે તો ઓલું છોકરું હની જેવું થાય હનીસિંહ જેવું ગીત ગાતું ગાતું બારે આવે એટલે ગર્ભસ્થ શિશુ એટલે એમ જો મેં જોવો ને તો કે ખાસ કરીને ગર્ભાધાન સંસ્કાર અનુસાર જે છે અથવા ગર્ભ સંસ્કાર અનુસાર આ સમયગાળામાં એની માતા હોય સામાન્ય રીતે જે કોઈ પણ સ્ત્રી હોય એ આયુર્વેદના ગર્ભાધાન સંસ્કાર રાજકોટની અંદર પણ એક આવું જે છે એ શરૂ થઈ ગયું છે ગર્ભાધાન સંસ્કારનું ગર્ભ સંસ્કાર કરીને રૈયા ચૂકડીની આજુબાજુમાં આ જામ જામનગર આયુર્વેદ યુનિવર્સિટીના ડોક્ટરોએ આયુર્વેદ ડોક્ટરોએ શરૂ કર્યું છે કે આ દરમિયાન જે તે સ્ત્રીએ સારું સારું વિચારવાનું બરાબર સારું સારું વિચારવાનું સારું રીડિંગ કરવાનું એટલે એ જે કંઈ રીડિંગ કરશે જે કાંઈ વિચાર કરશે એની અસર ડાયરેક્ટ એના શિશુ ઉપર પડશે એટલે આ પુષ્વન સંસ્કાર આવે આ પુષ્વન સંસ્કારનો ઉદ્દેશ્ય પેલી સ્ત્રીને પોઝિટિવ સકારાત્મક રાખવાનું જે સ્ત્રી ગર્ભ ધારણ કર્યું છે એને સકારાત્મક રાખવાનું બરાબર જો એટલે આમ 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 કહેવાય ને કે આ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે અને બધું લોજિકલી જ વસ્તુ છે આ ગર્ભાધાન પુષ્વન પછી આવ્યું શ્રીમંત 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 સંસ્કાર એટલે કે ખાસ કરીને કોઈ લેડી હોય હવે એનો ગર્ભ સાત મહિનાથી નવમાં મહિનાની વચ્ચે સાતમા થી નવમાં મહિનાની વચ્ચેના સમયગાળામાં આ જે છે એ શ્રીમંત નયન સંસ્કાર કરવામાં આવે ગર્ભવતી સ્ત્રી ઉપર અમંગળ કાય નો થાય કે આ મહિના દરમિયાન ગર્ભ જો કોઈની હેલ્થ નબળી હોય કે લેડીની તો મિસકરેજ થવાનું કે રીતના ગર્ભ જે છે એ પેલું થવાની શક્યતા વધી જતી એટલે અમંગળ અથવા દુરાચારી શક્તિનો એના ઉપર અસર ન પડે એના માટે થઈ નાશ કરવા માટે થઈને આ સંસ્કાર કરવામાં આવે છે સામાન્ય રીતે આ સંસ્કાર દરમિયાન સ્ત્રી જે છે એને મેન્ટલી સ્ટ્રેસનો લે એના માટે આપણે ભારતીય સંસ્કૃતિની અંદર ખાસ કરી ગુજરાતના લોકો શું કરે છે કોઈ પણ લેડીને એની માતાના ઘરે પિતાના ઘરે મોકલી દે પિતા કેમ તો કે ત્યાં એ મેન્ટલી ફ્રી હોય સ્ટ્રેસ ન હોય ને એને કારણે શું થાય તો કે એના ઉપર જે એનું ગર્ભ છે એના ઉપર કોઈપણ જાતનું લોડ મેન્ટલી સ્ટ્રેસનો આવે એને કારણે દુષ્પ્રભાવ ન પડે અને સામાન્ય રીતે શ્રીમંત અથવા શ્રીમંત નયન સંસ્કાર કરે આપણે ડાયરેક્ટ આ જ કરે છે અત્યારે બધા અત્યારે આ ત્રીજો સંસ્કાર કરે આગલા બે તો કાંઈ હોતા જ નથી બરાબર હવેના બધા નવી પ્રજાતિઓ ડાયરેક ક્યાં જાય છે તો કે ફરવા વહી જાય કે એ કે ગર્ભાધાન સંસ્કાર કરવા માટે ક્યાં વહી જાય તો કે હિમાચલમાં વહી જાય ગોવા વૈયા જાય છે બરાબર ગર્ભાધાન સંસ્કાર હવે બધા ક્યાં કરવા જાય તો કે ગોવા જતા રહીએ કેરલા જતા રહીએ અને બહુ થાય તો સિંગાપુર જતા રહીએ કે આવું આવતું જ નથી કે બરાબર પછી સંસ્કાર અને પછી આવે શ્રીમંત આ હાલમાં પણ આપણા સમાજની અંદર બધા ગુજરાતી સમાજની અંદર આ વિધિ કરવામાં આવે એની પહેલાની બે વિધિ હવે ભૂલાઈ ગઈ છે હા હા આ હકીકત છે સ્વીકારવાનું ભાઈ સંસ્કાર ક્લિયર હવે આગળ વધીએ પુષ્પન સંસ્કાર પુષ્પન સંસ્કાર જેવું કઈ આવતું નથી હવે શું આવે છે તો કે ભાઈ પેલું ચેક કરાવી લે લોકો અને જો દીકરી હોય તો પુષ્વન સંસ્કારના નામે શું કરી દઈએ તો એને ભ્રૂણ હત્યા કરી નાખે છે ભણેલો ગણેલો સમાજ જે છે એવે શું કરે છે જે છે આ સમયગાળા દરમિયાન ભ્રૂણ હત્યા કરી નાખે છે બરાબર પુષવાન સંસ્કારને હવે થોડુંક હાઈટેક થઈ ગયું છે બધું આ બરાબર આ હકીકત છે ભાઈ હવે આ સમાજની વાસ્તવિકતાઓ સ્વીકારવાની તમારે બરાબર એટલે ગર્ભાધાન સંસ્કાર તમારે યાદ ન રહીએ તો ખાલી તમારે ગોવા કેરલા યાદ રાખી લેવાનું યાદ રહી જશે પુષ્પન સંસ્કાર એટલે જે છે ખાસ કરીને કંઈ સોનોગ્રાફી હા હવે પુષ્વન સંસ્કાર નથી થતું હવે ડાયરેક્ટ સોનોગ્રાફી જ થાય છે બરાબર પુષ્પન સંસ્કાર હાઈટેક થઈ ગયું છે ને એના અંતર્ગત શું કરે ભ્રૂણ હત્યા કરી નાખવામાં આવે બરાબર હવે સંસ્કારોની અસર જોવા જ નથી આવતી હવે કંઈ દીકરો છે દીકરી દીકરી છે તો એને ક્યાં ટપકાઈ દે ડાયરેક્ટ ભૂણ હત્યા કરે જ છે યાદ રાખવાનું એટલે આ કઈ આવતું નથી પછી આવે શ્રીમદ ખોટી અસર ન પડે એ માટે મંગળ સારી અસર પડે એના માટે અહીંયા જે છે પ્રજનન બરાબર ઉદ્દેશ્યપૂર્ણ પ્રજનન ની વાત છે ગર્ભાધનમાં હવે આગળ વાત કરી જાત કર્મ સંસ્કાર હવે આવશે જાત કર્મ સંસ્કાર બરાબર ચોથું જે જાત કર્મ સંસ્કાર ની વાત છે હવે બાળકનો જન્મ થઈ જાય છે હવે બાળક જે છે એનો જન્મ થતા એના ઉપર હાનિકારક શક્તિઓનો પ્રભાવ ન પડે એને દીર્ઘાયુ લાંબુ મળે અને જે છે એ સ્વસ્થ બનવા માટેની શુભેચ્છાઓ જોડાયેલી છે જાત કર્મ સંસ્કાર પછી થાય છે નામકરણ સંસ્કાર પછી કેવું આવે નામકરણ સંસ્કાર નામકરણ સંસ્કારની અંદર બાળક મોટું થઈ જાય દસમાં બારમા દિવસે કે બાળકની નામકરણ વિધિ કરવામાં આવે છે કોઈ ફૈબા કે કોઈ એના બાપા મમ્મી કોક આવે હરકપ દુરું અને નામ પાડી દે બરાબર એ નામ પાડવાની વિધિ અહીંથી થઈ જાય નામ અને મંત્રોચ્ચાર સાથે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કે રાશિને જે કઈ જોઈ અને નામ પાડી દઈએ રોબર્ટ જુલિયા આવા નામ પાડવામાં આવે છે હવે રોબર્ટ જુલિયા સ્ટેનલી બરાબર પછી આઈસા આદા બરાબર આવા આવે જે જે મંત્રોચ્ચાર સાથે આવા નવા નામો પાડી દેવામાં આવે છે મંત્રોચ્ચાર હવે સાઈડમાં રહી ગયા હવે જે છે આવા નામકરણ સંસ્કાર નામકરણ વિધિ પાડવામાં આવે છે ક્લિયર પછી આવે નિષ્ક્રમણ સંસ્કાર શુભ મુહૂર્ત જોઈ અને પ્રથમવાર પ્રસૂતાનો જે ઓરડો હોય જે ઓરડીની અંદર જે તે પ્રેગ્નેન્ટ લેડી જેના બાળકના જન્મ પછી થોડાક સમય માટે જ્યાં રાખવામાં આવે એ ઓરડાની બહાર એ બાળકને લઈ જવાની વિધિને ઓરડાની બહાર હવે તો હું થાય કહો અરખપુદુળો આવે અને છોકરો જન્મી નથી આમને ત્યાં જ ઓરડાની બારે લઈ પણ અમુક સમય પછી લઈ જવાનું કેમ તો કે બહારનું વાયરસ આ તે કોઈ અસર ન થાય એના માટે અમુક સમય માટે ઓરડાની અંદર રાખવું જરૂરી યોગ્ય સમયે એ બાળકને બારે લઈ અને હવા બહારનું વાતાવરણ ને એને માફક આવે એ રીતે એને બારે લઈ જવાની વિધિ નિષ્ક્રમણ સંસ્કાર બરાબર શુભ મુહૂર્તમાં જોઈએ જોઈને હા આવ્યું ન હોય એ પેલા નામકરણ કરી નાખે હા ઘણી વાર તો હવે બાળક આવ્યું ન હોય ને એની પેલા જેના મા બાપે નામકરણ કરી નાખ્યું હવે તો બે ભેગા થઈને નામ કરે કલું બે એમ ભેગું નામ ન કરી કહે એમ છોકરાને બાપાનું માનું બેનું નામ ભેગું કરીને એક હાઇબ્રિડ નામ બહાર પાડી બરાબર પછી આપણે વાત કરવાની છે નિષ્ક્રમણ સંસ્કાર બાયણે લઈ જવાનું એ નિષ્ક્રમણ સંસ્કારની વાત આવે પછી હવે અન્નપ્રાશન સંસ્કાર અન્નપ્રાશન સંસ્કાર પ્રથમ વખતે બાળકને ભોજન આપવાની ક્રિયાને અન્નપ્રાસન સામાન્ય રીતે જન્મના છઠ્ઠા મહિને આ વસ્તુ કરે સાયન્ટિફિક રીત છે જો છઠ્ઠા મહિનાની વાત કરી છઠ્ઠા મહિને બાળકને જે જે ખવરાવાનું હોય આપને શું થાય હરખ પદુડા માસાન મામાન મામીન ફૈબાન જે કોઈ હોય એ આવી જાય અને બાળકને ઓલું રૂના પૂંભળું લઈને ડાયરેક્ટ ઓલું ગોળવાળું પાણી પીને દે અરે ભાઈ એને જન્મ ભેગું ગળ સુદી પાવ એના એને એને ઓલા ઝાડા થઈ જાય ઓલું નાનું બાળક જન્મીનું પૂરતું હજી એને પચ્ચાવાની આવડત પણ ન હોય ઝાડા થઈ જાય એટલે આવી રીતના કોઈના છોકરાઓને કોઈ હરખ પદુડા થઈને છ મહિના પહેલાં કોઈ ગળહુદી પાવા નહીં જતા બરાબર આ તમે લોજિકલી હોશિયાર માણસો છો અનપઢ માણસો આવું કરે સામાન્ય રીતે બાળક જન્મે ને એના છ મહિના સુધી એની માતાનું દૂધ એ જ એ જ સૌથી મહત્વની વસ્તુ જેની રોગપ્રતિકારક શક્તિ વધારે છ મહિના સુધી તો રોગ જે છે એની માતાનું દૂધ જ મળવું જોઈએ દૂધ ધીમે ધીમે પચાવતા શીખે અને એને કારણે એની રોગપ્રતિકારક શક્તિ ખૂબ વધે બરાબર બાકી તો જે છે આ વિરુષ્કા આ વચ્ચે હતું ને વિરુષ્કા શું નામ રાખશે વિરાટ કોહલી વિરુષ્કા નામકરણમાં હતું ને નહીં વિરુષ્કા બરાબર રોગ પ્રતિકારક શક્તિ વધે સામાન્ય રીતે આ સાયન્ટિફિકલી રીતે હાલના જે છે એ ગાયનેકોલોજીસ્ટ હોય એ પણ આ લોકો આજ સજેસ્ટ કરે છે પર પરંતુ આપને ભારતીય સમાજની અંદર શું છે મિત્રો હગાવાલા નરક પદુડા થઈને છોકરાઓને આવીને બધાય પાઈ જાય ઢાંકણા ઢાંકણા પાઈ દઈએ પછી ઓલું છોકરું પાછળ ઝાડા કરી દે બરાબર સામાન્ય રીતે છ મહિ છઠ્ઠા મહિને અનપ્રાશન કરાવવાનું કેટલામાં મહિને છઠ્ઠા મહિને ક્લિયર હવે વાત આવી ચૂડાકર્મ અથવા ચોલ સંસ્કાર ક્રિયા ટકો કરવાની જે વાત આવે ને એ ચોલ બરાબર જે બાળક એક વર્ષે ત્રણ વર્ષે કે પાંચ વર્ષે સામાન્ય રીતે કરવામાં આવે એ ચૂડા કરમો વિદ્યા એટલે ટકો કરવાની વિદ્યા ટકો કરવાનો સંસ્કાર અને છોકરાનું નામ ત્યારથી પડી જાય ટકો એ ટકો આજીવન પછી ટકો જ રહે એનું નામ ટકો જ રહે પછી આવે ટકાના કાન વિંધવાનો સંસ્કાર ટકાનો કાન વિંધવાનો સંસ્કાર આવે બરાબર નવમો સંસ્કાર એટલે ટકાનું કાન વિંધવાનો પછી જે છે ઉપનયન સંસ્કાર આવે કયું આવે ઉપનયન સંસ્કાર ઉપનયન સંસ્કાર એટલે બાળકને જનોય જનોય આપવાની વિદ્યા જનોય આપવાની વિદ્યા જે છે એ અને એને પછી જનોય આપી અને એને ગુરુ પાસે લઈ જાય સામાન્ય રીતે ઉપનયન સંસ્કાર બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યને જ પ્રાપ્ત હતી શુદ્રોને ઉપનયન જનોય ધારણ કરવાની જે છે એ છૂટ નહોતી આ ત્રણ લોકો જનોઈ ધારણ કરી શકતા ઉપનયન સંસ્કાર એટલે કે જનોઈ ધારણ કરવાની વિધિ પછી પછી બાળક જે છે એને ગુરુ પાસે વેદો અને ધાર્મિક ઊંડા અભ્યાસની શરૂઆત થાય એ બરાબર જનોઈ એટલે ગુરુ પાસે જનોઈ આપીને લઈ જવાનું ત્યારબાદ વેદારંભ થઈ અધ્યયનનો સંસ્કાર છે ભણતરની શરૂઆત થાય પછી સમાવર્તન સંસ્કાર આવે બ્રહ્મચારિતા અથવા બ્રહ્મચારીતા જે પૂરું થાય અને ગુરુકુળમાંથી વિદ્યા પ્રાપ્ત કરી અને પાછા ઘરે ફરે એ આ સંસ્કાર હાલમાં સમાવર્તન તો આપને લોકોને આવતું જ નથી જ્યાં સુધી સરકારી નોકરી ક્લાસ વન ટુ જેવી કંઈ ખારી નોકરી નથી મળતી ત્યાં સુધી અત્યારના જમાનામાં સમાવર્તન સંસ્કાર જેવું કંઈ આવતું જ નથી જીવનભર સમાવર્તન સંસ્કાર થતું જ નથી બરાબર આ ચાલુ જ રહી પછી આવે વિવાહ સંસ્કાર કયું આવે વિવાહ સંસ્કાર

જુજ જુજ શક્યતાઓ થઈ ગઈ છે કારણ કે એટીટ્યુડ બહુ વધારે આવી જાય બધાને વચ્ચે આ સહિયરી સમજણથી આદર્શ ગૃહ જીવનનું નિર્માણ કરી પતિ પત્ની ગૃહસ્થ જીવનના અમુક નિયમો હોય એ નિયમોનું પાલન કરી સુખમય જીવન વ્યતીત કરે એ સંસ્કાર એટલે ગૃહસ્થ આશ્રમ સંસ્કાર જે ઘરની અંદર ગૃહ પ્રવેશ જે પેલી નવી નવી કોઈ લેડી આવે ઘરની અંદર ગૃહ પ્રવેશ કરે અને જે વિધિઓ થાય એ બધી ગૃહસ્થ આશ્રમ સંસ્કારની શરૂઆત માનવામાં આવે બરાબર ક્લિયર પછી આવે વાનપ્રસ્થ વાનપ્રસ્થ સંસ્કાર હવે જે જે તમારા છોકરાઓ મોટા થઈ ગયા હોય એ પૈણવાના લાયક થઈ ગયો હોય ત્યારે તમારે વાનપ્રસ્થ કરવું પડે વાનપ્રસ્થ એટલે ગૃહસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ ની વચ્ચેની જોડતી કર આ સમયે તમારે હું પણ મૂકી દેવાનું હું તારો બાપો હું તને કહું એમ કરવાનું તારે એ હું પણ મૂકી દેવાનું છોકરો કે એમ કરવા આ એવું કહેવાનું થાય વાનપ્રસ્થ કરવાનું તમારે મોં માયા છોડી અને ઘર છોડી અને વાનપ્રસ્થ કરવાનું જંગલમાં જતું રહ્યો એટલે જંગલ નથી તો વાડીએ જતું રહ્યો આ વાનપ્રસ્થ આશ્રમ કહેવાય ને છેલ્લે પછી ગુજરી જાય ત્યારે મૃત્યુ પછી જે વિધિઓ થાય મૃત્યુ સમયની જે વિધિ થાય એ અંત્યેષ્ટિ સંસ્કાર કહેવામાં આવે કયું આવે અંત્યેષ્ટિ સંસ્કાર જે છે કહેવામાં આવે અંતિમ ક્રિયા જે અંતિમ ક્રિયા કરે ને આપણે સમસારે એક બરાબર આવી રીતના મૃત્યુથી જન્મથી મૃત્યુ સુધીના સોળ સંસ્કારો છે અલગ અલગ એની બાબત છે આપણે એને કઈ રીતે યાદ કરશું તો કે જન્મ પહેલાના ત્રણ સંસ્કાર યાદ રાખવાના જન્મ પહેલાના કેટલા સંસ્કાર ત્રણ જન્મ પહેલા તો કે ભાઈ એક તો ઓલા ગોવા ને કેરલા જવા ગોવા કેરલા એ શિમલા મનાલી કુલુ જ્યાં કયો ત્યાં જાય અને જે ગર્ભાધાન સંસ્કાર હોય એ પ્રજનન કાર્ય ઉદેશ હોય સંસ્કાર યુક્ત બનાવવાનું હેતુથી જે થાય એ પુષ્વન સંસ્કાર પુષ્વન સંસ્કાર એટલે હની સિંગ ના ગીત આંભરવાનું બીજાથી ચોથા માસની વચ્ચે ભ્રૂણ આકૃતિ ગ્રહણ કરે અને એના સારા સંસ્કારોની અસર પડે એના માટે થઈ અને જે જે પુષ્પન સંસ્કાર કરવામાં આવે ત્યાર પછી આવે શ્રીમંત કે અમંગળ દુરાચારી શક્તિનો પ્રભાવ ન પડે સાતમાંથી નવમા મહિનાની વચ્ચે એના માટે શ્રીમંત અથવા શ્રીમંત નયન સંસ્કાર કરવામાં આવે જન્મ પહેલાંના ત્રણ સંસ્કાર હવે ઓલો ટકો જે બાળકનો જન્મ થઈ ગયો હતો હવે એને જે છે દીર્ઘાયુ મળે દીર્ઘાયુ મળે એના માટે જેવો એનો જન્મ થાય એ સમયે સામાન્ય રીતે જે પૂજાની વિધિ કરવામાં આવે એ જાત કર્મ સંસ્કાર આવે બરાબર જાત કર્મ પછી હવે ઓલા બાળકનું નામ આવે પહેલા તો એના પર દુરાચારી શક્તિઓ હાનિકારક શક્તિઓનો પ્રભાવ ન પડે કારણ કે જો જન્મના સાતમા મહિના અને જાત કર્મ બે સંસ્કારો છે ને દુરાચારી હાનિકારક શક્તિઓ એટલે સામાન્ય રીતે એ બાળક લોંગ લાઈફ જીવી શકે એના માટેની આ વિધિઓ છે શ્રીમંત અને જાત કર્મ ભય જન્મ પછીનું જાત કર્મ બરાબર તમને યાદ ન રહે તો જન્મ પહેલાં એની જાત નક્કી કરવાની એટલે એવું કરીને યાદ કરવાનું જાત કર્મ સંસ્કાર પછી એનું નામ કરવામાં આવે પછી એની નામ નક્કી કરવામાં આવે નામકરણ સંસ્કાર આવે પછી જે છે એને ઓરડાની બહાર લઈ આવે નિષ્ક્રમણ કરવામાં આવે નિષ્ક્રમણ સંસ્કાર કહેવામાં આવે અને પછી જે છે એને અન્નપ્રાશન અરગ પદુડા જે ગળ સુધી પાઇ એને અન્નપ્રાશન સંસ્કાર આવે ત્યાર પછી જે એને ટકો કરવામાં આવે કે શું કરવામાં આવે ટકો કરવામાં આવે એટલે કે ચૂડા કર્મ સંસ્કાર ચૂડા કર્મ સંસ્કાર આ યાદ રાખવામાં આવે બરાબર અને ત્યાર પછી કર્ણવેદ ટકો કરી એને કાન વેધવાના એટલે કર્ણવેદ સંસ્કાર અને પછી જે છે આટલું યાદ રાખવાનું તમારે કેટલા તો કે ટોટલ છ સંસ્કાર જન્મથી વિદ્યા પ્રાપ્તિ વચ્ચેના જન્મ પહેલાના ત્રણ અને જન્મથી વિદ્યા પ્રાપ્તિ સુધીના જાત કર્મ કયું આવશે પેલું જાત કર્મ પછી કયું આવશે નામકરણ જાત કર્મ નામ જાના ની અ કરીને જે રીતે યાદ રહી એ રીતે રાખજો બરાબર જાત કર્મ નામકરણ નિષ્ક્રમણ અન્નપ્રાસન ચૂડાકર્મ અને કર્ણવે બરાબર આ છ યાદ રાખજો જાત કર્મન નામકરણ જાત કર્મ નામક્રમણ પછી નિષ્ક્રમણ અને પછી છેલ્લું છે અનપ્રાશન આ તમારે એવી રીતના યાદ રાખવાના પછી આવશે ઉપનયન જે છે એ જનોય આપવાની વાત વેદારંભ વેદોનો આરંભ અને સમાવર્તન આ ત્રણ તમારે શિક્ષણ સાથે સંકળાયેલી બાબતને યાદ રાખવાની પછી આવશે વિવાહ પછી ટૂંકમાં શું કરવાનું છે કે એને જે જે જીવનના ચકેડામાં નાખી દેવાનો જીવનના જે છે ચકેડાની અંદર નાખી દેવાનો છે છે એટલે એટલે આખી જિંદગી એ જ વિવાહ કરી દેવાના બરાબર કે આડા લંગરીયા નાખતો બંધ થઈ જાય પછી આવે ગૃહસ્થ આશ્રમ સંસ્કાર આવે પછી કયો ગૃહસ્થ આશ્રમ સંસ્કાર આવે અને આ જે છે જિંદગીનો ગોલ્ડન ટાઈમ એનો પૂરો કરે પછી ટાણા હમું છોકરાઓની આગલી પેઢી નૈરા વગર એ વાનપ્રસ્ત કરે અને ગુજરી જાય એટલે અંત્યેષ્ટિ સંસ્કાર આવી રીતના યાદ રાખવાનું છે ત્રણ જન્મ પહેલાના જન્મ પહેલાના છ જન્મ પછીના શિક્ષણ સાથે સંકળાયેલા ત્રણ બરાબર પછી જે છે એ વિવાહ અને ગૃહસ્થ આશ્રમ ના બે વાનપ્રસ્થ અને મૃત્યુના બીજા બે

સામાન્ય રીતે ગુજરાતી પ્રજા પિતૃ કાર્ય કરતા હોય પિતૃને ખુશ કરવા માટે પિતૃ કાર્ય કરતા પછી ભૂત યજ્ઞ પણ કરવામાં આવે બરાબર પછી પુરુષ યજ્ઞ દેવ યજ્ઞ અને બ્રહ્મ યજ્ઞ આવા જાતના અલગ અલગ પાંચ જાતના યજ્ઞો કરવામાં આવે છે ઋગ્વેદમાં આવા પાંચ યજ્ઞોની વાત કરેલી છે હું છે નવમો સંસ્કારમાં હું થયું ભાઈ કર્ણવે હા જ્ઞાન વધે જ્ઞાન વધે એવું નથી એક્યુપેન્ચર નો નિયમ છે તમારા છે ને અમુક જગ્યાએ એક્ઝેક્ટ એક્યુપંચર નો નિયમ છે કે ભાઈ કાનની અમુક જગ્યાએ વિંધ કરેલું હોય ને એનાથી તમને અમુક રોગો ન થાય બરાબર એના માટે છે મિત્ર કાન વિંધાવા જોઈએ એવું કાંઈ નહીં કડિયું પહેરાય એવું નહોતો છોકરી કડિયું પહેરે છોકરાએ પહેરાય ભાવતું હોય તો વિંધાવી લેવાનું કર્ણવેદ સંસ્કાર એટલે કાન વિંધવાનો સંસ્કાર છે અને કુંડલો સામાન્ય રીતે લોકો પહેરતા જ છે બરાબર હવે આવે ચાર આશ્રમો ચાર આશ્રમો બ્રહ્મચર્ય એક થી પચીસ વર્ષ પછી ગૃહસ્થ આશ્રમ ઘર સંસાર માંડવાની વાત છે પછી વાનપ્રસ્થ કરવાનું અને છેલ્લે જે છે સંન્યાસ આશ્રમ વાનપ્રસ્થ એટલે તમને છે ને હકીકત ભારત જે ગ્રુપ બ્રહ્મચર્ય એટલે શિક્ષણ શિક્ષણ પ્રાપ્ત કરવાનું જે છે શરૂઆતમાં એ આની સાથે સંકળાયેલું છે બરાબર પછી ગૃહસ્થ આશ્રમ ઘર સંસાર માંડવાની વાત છે ભાઈ હવે તમે જયારે આ પ્રાપ્ત કરતા હોય ત્યારે ગૃહસ્થિના પ્લાન કરતા હોય તમે અહીંયા કોકને હાઈ હેલો કરતા હોય તો પછી તમે પાસ નો થો આમ અત્યારે તમારું બ્રહ્મચર્ય આશ્રમ ચાલુ હોય એ બ્રહ્મચર્ય આશ્રમ ને તમારે પાલન કરવાનું એ દરમિયાન તમે ગૃહસ્થિના સપના જોતા હોય તો તમે પાસ નો થજો આ પાસ થવાની જડીબુટ્ટી દવા છે આ આને તમારે નહીં જોવાનું જો તમારે પાસ થવું હોય અધિકારી બનવું હોય તમારે તો પછી જ્યારે તમે બ્રહ્મચર્ય આશ્રમમાં છો ત્યારે ગૃહસ્થિના સપના નહીં જોવા આ ઘણા લોકો એમ કે ને સાહેબ કેમ પાસ થવાય આ જેટલા પણ લોકો પાસ થયા છે એનું આ રામબાણ ઇલાજ આવું છે યાદ રાખજો પાસ થવું હોય જીપીએસસી કે કોમ્પિટિટિવ એક્ઝામ ત્યારે તમારો બ્રહ્મચર્ય આશ્રમ ચાલુ છે એવું યાદ રાખજો અને એ દરમિયાન તમે તમારી ગૃહસ્થિના સપના નહીં જોતા નકર પાસ નહીં થો બરાબર અને ગૃહસ્થિ એટલે ઘર સંસાર માનવાનો અને શાંતિથી બરાબર ત્યાર પછી આગળ જતા પચાસ વર્ષ જેવા થઈ જાઓ નિવૃત્તિનો અત્યારે સાઠ વર્ષ જેવા થઈ ગયો પછી શું છે તો બધી મોહમાયા છોડી બધી મોહમાયા છોડી અને વાનપ્રસ્થ કરવાનું અત્યારે વાનપ્રસ્ત તો છે નહીં તો પછી ફરવા વહી જવાનું ક્યાંક નીકળી જવાનું અલગારી થઈને ફરવા નીકળી જવાનું એ વાનપ્રસ્ત આશ્રમ કેવાય તમને તમારા ઘર પરિવારના લોકોની અંદર ચંચુપાત નહીં કરવાની બીજું મોહ માયા ઓછી થવા માટે ધીમે ધીમે તમે બધું છોડો એકદમ દરેક કોઈ વસ્તુને છોડો ને તો તમને છે ને સદમો લાગે શું લાગે સદમો લાગે તમને જો વાનપ્રસ્ત કરવાની પાછળ બહુ લોજિકલ છે તમને કોઈ 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 વ્યક્તિને ખૂબ ખબર ઓલું આપણે કઈ મૂવ ઓન કરી જવાનું મોટા મૂવ ઓન કર જાય કેવું મૂ ઓન ને શું કહેવાય કોઈ યારે તમને લગાવ થઈ ગયો હોય એ લગાવ થઈ ગયો હોય અને ઓલી તમને મૂકીને બીજે લગ્ન કરી લે પછી તમને સદમો લાગી જાય શું લાગી જાય સદમો લાગી જાય પછી એને ભૂલવા માટે શું કરવાનું તો કે એ જગ્યા જે જગ્યાએ તમને એને મળતા ને તમે તમે જોહો ને તો તમને બહુ લાગણી થાય હાલતા તમારું જે હૃદય એ ડૂમી ઉઠશે એટલે તમારું કોઈ એ જગ્યા છોડી દેવાની ધીમે ધીમે એને ભૂલવા માંડવાનું તમારી એના એના પ્રત્યેની માયા છે એ ધીમે ધીમે છૂટી જશે જો આ માયા માયા છે એ છૂટી જશે માયા છૂટી જશે એટલે તમે તમને જે છે મોક્ષ પ્રાપ્તિ થઈ રીતના આ પણ વાનપ્રસ્થમાં ઈચ્છે તમારા ઘર તમારી સંપત્તિ તમારા બાળકો તમારી આગલી પેઢી એક્સ વાય ઝેડ પ્રત્યે તમને એક માયા છે એ માયા એકદમ નહીં છૂટે તમને એ માયા એકદમ જે છે એ નહીં છૂટે એના માટે શું કરવાનું તો કે વાનપ્રસ્થ કરવાનું ધીમે ધીમે વાનપ્રસ્ત કરો અમુક સમયે સમય સંજોગે તમે તમારી નેક્સ્ટ જનરેશન મળો એટલે તમારી માયા ધીમે ધીમે ઓછી થઈ જાય મોહ માયા ઓછી થઈ પછી એક કાળો આવશે સંન્યાશ્રમ આવશે તમે તમે પછી ધીમે ધીમે તમારા પરિવારથી એકદમ અલગ થઈ જાય છે ને એ સંન્યાશ્રમ દરમિયાન જ્યારે તમને મોહ માયા છૂટી જાય ને ને પછી જે છે તમને મૃત્યુ જે આવશે ને એ બહુ સારું મૃત્યુ આવશે મોક્ષ પ્રાપ્તિ થઈ જાય તમને બરાબર એટલે મોક્ષ પ્રાપ્તિનો એક જ રસ્તો બધી મોહ માયા છોડી દેવાનો બધી મોહ માયા છોડી દેવાના ભારતીય જે જે એ ભારતીય છે છે આ અંદર જ કે મોહ માયા છોડવી પડે મોક્ષ પ્રાપ્તિ માટે થઈ હા મહેન્દ્રભાઈ એ બસ ઈ માયા છોડવાની બધી એટલે આ ચાર આશ્રમ છે ને યાદ રાખવાના જીવનમાં પણ એટલા જ કામના છે ચાર આશ્રમો બરાબર બ્રહ્મચર્ય ગૃહસ્તા વાનપ્રસ્થ અને સંયાસર બરાબર એટલે આ તમે પ્રેક્ટિકલી વૈદિક સાહિત્યને વિચારો એટલે બહુ મજા આવે એમ આમ આ સાહિત્ય છે એની અંદર દરેક વસ્તુની પાછળ સાયન્ટિફિક રીઝન છે બરોબર ક્લિયર ઘણા બધા જોવા માં મહેન્દ્રભાઈ અનુભવી લાગે છે કે સાહેબ છ મહિના લાગે કે બરાબર ક્લિયર આગળ વધીએ આપને જો ભાઈ એક વસ્તુ કહું બહુ 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 પ્રેક્ટિકલી વસ્તુ કહું અર્ધ નું સ્વરૂપ ખબર છે ને અર્ધ કોઈ પણ પુરુષ ને કોઈ પણ સ્ત્રી પ્લસ છે નેગેટિવ છે આ ને મીન્સ કે આમાં કોઈ દુનિયામાં છે ને એ કોઈ પણ ઇલેક્ટ્રોન આ ફ્રી રેડિકલ કોઈ ભણાય છો ફ્રી રેડિકલ અસ્થાયી હોય ખબર છે કેમેસ્ટ્રીમાં ફ્રી રેડિકલ ને ફ્રી રેડિકલ હોય ને એ નુકસાનદાયક હોય કેવું હોય નુકસાનદાયક તમે જે તેલ તેલવાળું ખાવ એની અંદર નુકસાનદાયક હોય ફ્રી રેડિકલ હોય એ હંમેશા નુકસાન પેરિંગ હંમેશા છે ને પેરિંગ એ કુદરતીનો નિયમ છે પેરિંગ છે ને કુદરતીનો કુદરતનો નિયમ છે બરાબર આ બંને એકબીજા વગર અધૂરા છે પણ એવું જરૂરી નથી કે સ્પેસિફિક જ હોય દુનિયામાં કાંઈ સ્પેસિફિક હોતું નથી એ છે ને લાગણીશીલતા હોય એ લાગણી વેળા જ્યાં સુધી એ લાગણી વેળા તમારી અંદર રહીએ ત્યાં સુધી દુઃખી પ્રેક્ટિકલ થવાનું હોય ભાઈ એટલે એટલે જીવનમાં તમારે લાગણી વેળા બહુ નહીં કરવાનું બી પ્રેક્ટિકલ પોઝિટિવલી અને દરેક વસ્તુ ભૂલી શકો તમે તમારા માતા પિતાને પણ ભૂલી શકો એના મૃત્યુ પછી તમને તમારા પોતાના સોજન ગુજરી જાય છે તો એકાદ વર્ષ એનું યાદ રાખશે એકાદ વરસ લાગશે બે વર્ષ લાગશે વધીને ત્રણ વરસ લાગશે ચોથા વર્ષે પછી તમને બહુ જૂજ સમયે જ એને યાદ કરતા હોય છો તમે તમારા માતા પિતાને તમારા દરેક વ્યક્તિને પણ ભૂલી જાઓ મનુષ્ય છે ને એ દરેક વસ્તુ ભૂલવાની એની પાસે ભગવાને આપેલી એક તાકાત છે બરાબર અને આગળ જતા એનો ઓપ્શન જ્યારે પણ મળી જાય છે કોઈ વસ્તુનો ઓપ્શન જ્યારે પણ તમને મળી જાય તમારા માતા પિતાનો ઓપ્શન તમારું ચાઇલ્ડ મળે એક સમય તમે તમારા માતા પિતાથી એક સમય માટે પણ દૂર રહે પણ તમારા માતા પિતા મૃત્યુ પામે એનો ઓપ્શન તમારા હોય આગળ જતા બરાબર તમારી પત્ની હોય તો તમે આ લોકોને પણ ભૂલો જ છો ને આગળ એટલે મનુષ્ય ભૂલવાની એક તાકાત હોય ને એ કુદરતી પ્રક્રિયા છે અને ભૂલે દરેક વસ્તુ પછી લાગણી વેળા થઈને રોયા રાખો એની પાછળ કે તેરે બિન લાગે સબ સૂના સુના કાંઈ સૂના લાગતા નહીં બરાબર એટલે આ એક પ્રક્રિયા છે અને એ જ આ વાનપ્રસ્થમાં વાત કરી કે દરેક વસ્તુને તમે ભૂલી શકો ધીમે ધીમે ભૂલી શકો એની વાત છે એટલે જ આ વાન વાનપ્રસ્થ આશ્રમ બધી વસ્તુ છે બરાબર પછી કાયમ તમે રોતા નથી રહેવાના ને એમ કોઈ વસ્તુને સંજોગોને હકીકતને સ્વીકારી મો કરું એ જ વાત છે હવે મૂળ વાત ઉપર આવી નકર ભાઈ ક્યાંય આગળ વહી જાવ બરાબર એ એક કુદરત એક છે ને મનુષ્ય સ્વભાવની મનુષ્ય સ્વભાવની એક વસ્તુ છે દરેક વસ્તુ મનુષ્ય ભૂલો તમે હું બધા ભૂલી જાઓ અત્યારે ચૂંટણી વખતે તમને મને બધાયને ખબર છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે અત્યારે કોરોના વધ્યો છે બે હજાર બાવીસમાં તમે હું બે ભૂલી જવાના છે હશે હશે જીતાડી દેવું આપણે બરાબર આપને ભૂલી જ છે શાસકીય પક્ષની ખોટી બાબતો પણ ભૂલી જ છે એટલે આ ભૂલવી એ આપણો ગુણ છે મનુષ્ય જીવનનો એક ગુણ છે કોઈ વસ્તુ ભૂલવીએ બરાબર અને તમે ભૂલો જ છો બધું ઓકે આગળ વધીએ આપણે ઓકે હવે આપણે વાત કરીએ આઠ પ્રકાર મૂળ વિવાહ આપણા બે પ્રકારના હતા અનુલોમ લગ્ન લગ્ન પ્રતિલોમ અનુલોમ લગ્નમાં વર ઊંચા કુળ હોય વળ ઉંચા કુળ હોય કન્યા નીચા કુળની હોય પ્રતિલોમ લગ્નમાં કન્યા હોય વર નીચલા કુળ હોય હવે તમને સમજાવું અનુલોમ લગ્નનો પ્રકાર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર હવે જે છે કોઈ બ્રાહ્મણ વર જે છે બ્રાહ્મણ એ કોઈ ક્ષત્રિય કન્યાને પરિણે કોઈ વૈશ્ય કન્યાને પરિણે કે કોઈ શુદ્ર તો એ અનુલોમ લગ્ન થયા એ કેવા થયા અનુલોમ લગ્ન લગ્નથી હવે જે છે કોઈ ક્ષત્રિય જે છે એ વૈશ્ય અથવા શુદ્ર શુદ્રસ્ત્રીને પડે તો અનુલોમ લગ્ન કહેવાય કોઈ વૈશ્ય કોઈ શુદ્ર સ્ત્રીને પડીને તો અનુલોમ લગ્ન કહેવાય બરાબર આ પોતાની નીચેની કેટેગરીમાંથી લગ્ન કરે આ બંનેમાંથી તો અનુલોમ લગ્ન બરાબર આ જે છે વૈશ્ય પોતે શૂદ્રમાંથી પડીને તો અનુલોમ લગ્ન સેમ વસ્તુ પ્રતિલોમ લગ્નની વાત કરીએ આપણે કોઈ ક્ષત્રિય કોઈ બ્રાહ્મણ કન્યાને પૈણે તો પ્રતિલોમ લગ્ન કોઈ વૈશ્ય કોઈ ક્ષત્રિય કન્યાને પૈણે અથવા કોઈ બ્રાહ્મણ કન્યાને પરણે તો અનુલોમ લગ્ન બરાબર અને જે છે એ શુદ્ર કોઈ શુદ્ર વૈશ્ય કન્યાને પૈણે અથવા ક્ષત્રિય કન્યાને અથવા કોઈ બ્રાહ્મણ કન્યાને તો એ પણ પ્રતિલોમ લગ્નના પ્રકાર ગણે અનુલોમ પ્રતિલોમ લગ્ન ની વાત છે બરાબર ક્લિયર ક્લિયર અનુલોમ પ્રત્યુલોમ લગ્ન મૂળ હવે જે છે એ સિવાય પણ ઘણા બધા જે છે એ લગ્નોના પ્રકાર હતા એની અંદર આવે બ્રહ્મ વિવાહ બ્રહ્મ વિવાહ બ્રહ્મ વિવાહ ની અંદર શું હતું કે પોતાની જ જ્ઞાતિમાં પોતાની જ જ્ઞાતિમાં દહેજ ઈચ્છા મુજબ આપીને કરવામાં આવતા લગ્ન પરાણે નહીં કે અમારી દીકરીને આ જોઈએ ને અમારા દીકરાને આ જોઈએ એવું નહીં આમ ઈચ્છા મુજબ હોય એ દહેજ આપી લગ્ન કરે બ્રહ્મ વિવાહ દેવવિવાહ બ્રહ્મ બ્રાહ્મણ દેવ હોય યજ્ઞ કરાવનારો બ્રાહ્મણ એટલે એવું ન હોય કે પતિ ઓલોના જેવું કે પતિ મરે કન્યા મને મળે એવું નહીં કોઈ બ્રાહ્મણ હોય જે બ્રહ્મ કાર્ય કરતો હોય એની સાથે કોઈ કન્યા લગ્ન કરે તો એ લગ્નને દેવ વિવાહ કહે કેમ તો કે બ્રાહ્મણને બ્રાહ્મણ દેવ કહેવામાં આવતો એટલે યજ્ઞ કરાવનારો કોઈ જે જે ક્રિયાકાંડ કરાવનારા બ્રાહ્મણ સાથે કોઈ લેડી લગ્ન કરે તો એને બ્રહ્મ અથવા દેવ વિવાહ કહેવામાં આવે શું કહેવામાં આવે દેવ વિવાહ કહેવામાં આવે બરાબર પછી આવે પ્રજાપત્ય લગ્ન દહેજ વગર યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરે બરાબર આ જે છે એ સામાન્ય રીતે આપનો અરેન્જ મેરેજ આ અરેન્જ મેરેજ કહી શકો આ બ્રાહ્મણો જે છે જે છે એની સાથે જે લગ્ન થતા હોય એ પ્રકારના દહેજ વગર યોગ્ય લગ્ન વ્યક્તિ સાથે લગ્ન કરો અત્યારના ભાઈ બે જણા કોમ્પિટિટિવની તૈયારી કરતા હોય અને દહેજ લીધા વગર બાયના બાપાને મનાઈ લગ્ન કરી લે એ પ્રજાપતિઓ વિવાહ કહેવાય પ્રજાપતિઓ વિવાહ કહેવાય બે બિન સત્યાલય ક્લાર્કની તૈયારી કરતા પછી નક્કી કરીને લગ્ન કરી લઈએ દહેજ ન લે તો પછી આવે આર્સ વિવાહ હવે છોકરીને બાપા એક જોડી ગાય આપે એક જોડી ગાય અને બળદ આપે છોકરીને પછી જે લગ્ન કરવામાં આવે એ બરાબર આર્સ વિવાહ કારણ કે સામાન્ય રીતે પશુઓને આર્સ કહેવામાં એને કારણે એને આર્સ વિવાહ કહેવામાં બરાબર અત્યારે એક જોડી ને બળદની જગ્યાએ એક્ટિવા માંગતા હોય કે છે આ એક્ટિવા આપી દો કા હોંડા લઈને લગ્ન કરી લેતા હોય એ બરાબર હા પછી આવે ગાંધર્વ લગ્ન કન્યા સાથે વરની ઈચ્છા મુજબ કે બે એકબીજાની ઈચ્છા મુજબ લગ્ન થાય ને એ આ લવ મેરેજ બરાબર દહેજ વગર યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન પ્રાજાપત્ય લગ્ન આ તમારે આટલા જે છે એ અંદરના મહત્વના લગ્નો છે એ યાદ બરાબર બ્રહ્મ દહેજ લઈને અરેન્જ મેરેજ કરે પછી આવે ગાંધર્વ લગ્ન લવ મેરેજ પછી આર્સ એટલે કે એક જોડી ગાઈને બળદ લઈને કરે એ લગ્ન પછી જે છે તમારે કયા યાદ રાખવાના પ્રજાપત્ય લગ્ન યોગ્ય વ્યક્તિ સાથે દહેજ લીધા વગર લગ્ન કરવામાં આવે એ અને પછી હવે બ્રાહ્મણ જે યજ્ઞ કરાવતો એની સાથે લગ્ન કરે એ દેવ વિવાહ ક્લિયર હવે આવ્યા આસુર વિવાહ પછી કહે એવા આસુર વિવાહ આહા મારા બડાઓને ગાંધર્વ વિવાહ એટલે ગદગદિયા થઈ ગયા એવા લેક્ચર જોતા જોતા ખાટલા હુતા હુતા ત્રણ ચાર ગોથલિયા ખાઈ નાખે આહા સાહેબ કે નામ લઈ લીધું કે લવ મેરેજ ને એટલે પાસ થાવ આમાંથી વિવાહ નહીં થાય નહીં પાસ થયા ને તો બરાબર હા એને બ્રહ્મ વિવાહ નો હા બસ પોતાની કાસ્ટમાં પોતાની કાસ્ટમાં હા એ બ્રહ્મ બરાબર ગાંધર્વ વિવાહ વિવાહ ચાર ના મંડી પડ્યા વચ્ચે કોમેન્ટમાં ગાંધર્વ વિવાહ કે સાહેબ લવ મેરેજ ગાંધર્વ વિવાહ લવ મેરેજ તમને આ એક જ યાદ રહે બીજું યાદ નહીં રહે તમને આર્સ વિવાહ નો યાદ રહે પછી ગોટા ખાવ તમને આ એક જ ઓપ્શન યાદ રહે અને ઓલા ઓપ્શનમાં આ જ નહીં રાખે આ ઈસે જ નહીં બરાબર પછી આવ્યો આસુર વિવાહ આસુર રાક્ષસ અને પિચાસ ત્રણેય શબ્દો એકબીજાના સમાન તમારા આસુર વિવાહ એટલે શું કન્યાના પિતાને પૈસા આપીને થતાં લગ્ન સામાન્ય રીતે આદિવાસી સમાજની અંદર આ આ હજી પણ પ્રચલિત છે ને એને દાપુ કહેવામાં આવે છે એ પ્રથાને દાપુ પ્રથા કહેવામાં આવે આદિવાસીની અંદર જે દાપુ પ્રથા છે ને એ કોઈ પણ આદિવાસી કન્યાના જે છે કન્યા સાથે કોઈ આદિવાસીને પુરુષને લગ્ન કરવા હોય તે લોકોની અંદર શું છે કે કન્યાના બાપાને પૈસા આપવા પડે ઊંધું દહેજ લેવાની વ્યવસ્થા ઓલું છોકરીના મીન્સ કે છોકરા છોકરાને એ લોકો દહેજ લે આદિવાસીઓમાં છોકરીને લોકો દહેજ લે એને દાપુ એને આસુર પ્રથા કેમ તો કે આદિવાસી પ્રજાને અસુર પ્રજા કહેવામાં આવતી એટલે અસુર પ્રજાની અંદર જે વિવાહ થતો એને આસુર વિવાહ અસુર વિવાહ કહેવામાં આવતો હા ક્લિયર અસુર એટલે આદિવાસીઓ અને આદિવાસીઓની અંદર કઈ રીતે લગ્ન થાય તો કન્યાના પિતાને પૈસા આપીને લગ્ન થાય ને એને સામાન્ય રીતે હાલમાં ગુજરાતની અંદર દાપુ પ્રથા કહેવામાં આવે પછી એવો રાક્ષસ વિવાહ રાક્ષસ વિવાહ એટલે હું તો કે કન્યાનું અપહરણ કરી અને એના ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરે બળજબરીથી લગ્ન કરે અપહરણ કરીને એ રાક્ષસ વિવાહ તમે રાક્ષસ વૃત્તિ હોય કોઈ કન્યાને પરાણે જે ઉપાડીને જે લગ્ન કરે એક તરફી પ્રેમ હોય ને ઉપાડી જાય ઓલીને પછી એની યારે લગ્ન કરે બળજબરી ફેરા ફરી નાખે હાથ પકડીને એ પછી આવે એકદમ ખરાબ બાબત અત્યારના સમાજમાં આપને જે સામાન્ય રીતે કન્યાને નશાયુક્ત પદાર્થ પીવડાવી અને જ્યારે અર્ધ નિંદ્રા અવસ્થામાં ભાનમાં ન હોય એ સમયે એની ઉપર બળાત્કાર ગુજારે એને શારીરિક સંબંધ બાંધી અને પછી એની સાથે પરાણે લગ્ન કરી લે એને કહેવામાં આવે પીચાસવ્યું એને શું કહેવામાં આવે પિચાસ વિવાહ કે કન્યાને નશાયુક્ત પદાર્થ પીવડાવી બળાત્કાર ગુજારી અને પછી જે છે એને લગ્ન તમારે યાદ રાખવાનું બ્રહ્મ જ્ઞાતિમાં લગ્ન દેવ બ્રાહ્મણ સાથે લગ્ન પ્રજાપત્ય દહેજ વગર યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરો એ બરાબર આર્ષ વિવાહ એક જોડી ગાય અને બળદ આપીને થતા વિવાહ ગાંધર્યો વિવાહ કન્યા સાથે વરની ઈચ્છા મુજબ અને એકબીજા લવ બે ની ઈચ્છા મુજબ લગ્ન થાય આસુર એટલે આદિવાસી કન્યાના બાપાને પૈસા આપીને રાક્ષસ એટલે અપહરણ કરવાનું અને પીચાસ એટલે બળાત્કાર નસારી નશાઇક પદાર્થ પીવડાવીને કરવામાં આવે એ લગ્ન યાદ રહી જાય બધાને ક્લિયર ફટાફટ આટલું યાદ રહી જાય બધાને આઠ પ્રકારના વિવાહ બ્રહ્મ એટલે જે અરેન્જ મેરેજ થાય છે દહેજ ઈચ્છા મુજબ આપીને થાય એ ખોટી માંગણીઓ ન હોય ત્યાં દેવ એટલે કે બ્રાહ્મણ દેવ ની સાથે લગ્ન કરે એ પ્રજાપત્ય દહેજ વગર યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન થાય એ બરાબર બિન સચિવાલય ક્લાર્ક વાળા બે ભેગા થઈને લગ્ન કરી લે એ પ્રાજાપત્ય લગ્ન દહેજ વગર એ કે હું જો ભાઈ ક્લાર્ક થઈને આવીશ તારી ઘર એવી રીતના વાત કરે પ્રાજાપત્ય લગ્ન દહેજ વગર આર્સ વિવાહ એક જોડી ગાઈને એક જોડી બળદ અત્યારે તો અપાતા નથી આર્સ વિવાહ તો થતા નથી ક્લિયર પછી ગાંધર્વો વિવાહ જે અત્યારે ઓલા અફીણ પીને મળી કઈ કોમેન્ટ એક ભાઈએ ઉંદરની જમી કે ઊંચા ઊંચા થાય છે એ આર્સ એ ગાંધર્વો વિવાહ વાળા લોકો લવમેરેજ બધા પછી મારા દીકરા બાંધે ને પછી પડે છૂટા આવી ગયા કે સાહેબ પછી હું તમારે લવ મેરેજ શું મારે કેવું સહિયરી સમજણ પેલા જે છે એ આમ નવું હોવું હોય એમ થાય કે અમને કે લવ છે લવ નથી મોટા અટ્રેક્શન છે આ શન છે જ્યાં સુધી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ નો હોય ત્યાં લગીને તમારા ગાંધર્વ વિવાહ કરવા નહીં કોઈ ગયો ભૂલે ચૂકે છોકરાઓ પછી મારા દીકરા છૂટા પડતા હોય બરાબર ઓકે આગળ વધીએ આપણે અને આસુર વિવાહ રાક્ષસ વિવાહ અને પિચાસ વિવાહ બરાબર જેવું હોય પછી એની બેન બીજી હારી દેખાય આવે તો એ ગમે પછી એની હારે પ્રેમ થઈ જાય એ પ્રેમ ન કહેવાય આ જે આ હોય એની બેન બીજી મળે એના હારે પ્રેમ થઈ એના એ તમારું અટ્રેકશન હોય એ પ્રેમ ન હોય અને પછી એની હારે લગ્ન ના પ્લાન કરતા હોય બરાબર ક્લિયર આગળ વધી આવે બ્રહ્મ વિવાહ દેવ વિવાહ પ્રાજાપત્ય આર્સ ગાંધર્વો આસુર રાક્ષસ અને પિચાસ છેલ્લા ત્રણ તમારે રાખવાના રાક્ષસ આસુર રાક્ષસ અને પિચાસ એ સિવાયના બ્રાહ્મણ બ્રહ્મ પ્રજાપત્ય આર્સ અને ગાંધર્વો ક્લિયર ઓકે આગળ વધી આવે ઓકે બરાબર હવે આર્યો જે છે એ અનાર્યો માટે કેવા શબ્દો વાપરેલા ઋગ્વેદમાં અનાર્ય પ્રજા માટે કેવા શબ્દો વાપરેલા એની વાત કરીએ અજ પ્રજા પણ કહેવામાં અજ યક્ષ બરાબર કિકટ પિચાસ માટેના શબ્દો યાદ રાખજો પ્રજા માટે ઋગ્વેદમાં વપરાયેલા શબ્દો યાદ રાખજો અજ યક્ષ કિકટ અને બરાબર અનાર્યો માટે ઘણા અપમાનજનક શબ્દો હતા પણી જો આર્ય વેપારીને વૈશ્ય કહેવામાં આવતો આર્ય વેપારીને વૈશ્ય કહેવામાં આવતો અનાર્ય વેપારીને શું કહેવામાં આવતો પણી કહેવામાં આવતો શું કહેવામાં આવતો પાણી આ આંતર જમીની માર્ગે વેપાર કરતો અથવા એક જગ્યાએ બેસીને દુકાન ખોલીને વેપાર કરતો જે અનાર્ય વેપારી ટ્રાન્સપોર્ટેશન નું કામ કરતો સમુદ્ર પારનો વેપાર આ કરતો બરાબર દાસ દસ્યુ આ બધા શબ્દો જે છે એ અનાર્ય પ્રજા માટે હતા ક્લિયર હવે જે છે આપણે બીજા અમુક યજ્ઞોની પણ વાત કરી વચ્ચે કોઈની કોમેન્ટ હતી રાજસૂય યજ્ઞ જ્યારે રાજ્યભિષેક કરવાનો હોય કોઈ પણ રાજાનો ત્યારે જે યજ્ઞ કરવામાં આવે એને યજ્ઞ આવે આવે શું રાજ યજ્ઞ કરવામાં કહેવામાં આવે છે બરાબર આપને ઓરિજિનલ પીડીએફ મારા પુસ્તકનું મૂકી દીધેલી છે ટેલિગ્રામ ચેનલ ઉપર ટેલિગ્રામ ચેનલ ઉપર ઓરિજિનલ પુસ્તકની પીડીએફ જ મૂકી દીધેલી છે ડન ના આ સિવાય આગળ ભવિષ્યમાં કરાવીશ અત્યારે હમણાં નથી કરાવવાનું પછી રાજસુ યજ્ઞ પછી આવે છે વાજપેયી યજ્ઞ વાજપેયી અથવા હો કોઈ બ વ વાળા વાજપેયી કહેવાય ને વાજપેયી કહેવાય અટલ બિહારી વાજપેયી એના જો વાજપેયી પ્રજાની સુખાકારી માટે પ્રજાની સુખાકારી માટે જે યજ્ઞ કરવામાં આવે એ વાજપેયી યજ્ઞ કહેવામાં આવે ત્યાર પછીનો જે યજ્ઞ જે છે એ આવે અશ્વમેઘ યજ્ઞ અશ્વમેઘ યજ્ઞની અંદર રાજ્ય વિસ્તાર કરવા માટેનો યજ્ઞ હતો રાજ્ય વિસ્તાર કરવા માટે એના માટે શું કરવામાં આવે તો અશ્વ જે ઘોડો જેના ઉપર એના 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 શીર્ષ ઉપર એક રાજચિહ્ન જે તે રાજ્યનો જે રાજા એ ઘોડાની પૂજા કરે ને એ ઘોડાના શીર્ષ ઉપર જે તે રાજાનું નામ અને એનું રાજચિહ્ન લગાડી દેવામાં આવે ને આ ઘોડો જે દિશામાં જાય એની પાછળ પાછળ એ જે તે રાજાની સેના પણ એની સાથે ગઈ ને ઘોડો જે પણ દિશામાં જાય એ દિશામાં એ જવાનું અને જે રાજાના વિસ્તારમાં એ ઘોડો જાય હવે દાખલા તરીકે આ એક રાજ્યનો રાજા જે છે એ અશોમે એનો ઘોડો નીકળ્યો અને આ બાજુના રાજ્યમાં ગયો આ રાજા જે છે એ આ ઘોડાને રોકતો નથી અને આ ઘોડાનું સ્વાગત કરે છે તો એનો મતલબ કે આ રાજાની એને બાજુવાળા રાજાની તાબેદારી સ્વીકારે એના પછી એ ઘોડો ગયો આ દિશામાં ચોકડી મારું છે એ દિશામાં આઈનો રાજા થોડોક માથા ભારે એને એ ઘોડા ને પકડી લીધો એટલે પેલી સેના અને જે રાજા એ ઘોડાને પકડ્યો એના વચ્ચે યુદ્ધ થાય અને યુદ્ધ થાય તો આ જે સેના વિજિત થઈ જાય તો આ રાજા એની તાબેદારી સ્વીકારે અને જો એ રાજા આ બીજો રાજા જે છે એ સામાન્ય રીતે જીતી જાય તો આ રાજા એની તાબેદારી સ્વીકારી લે આવી રીતના રાજ્ય વિસ્તારનો જે છે એ યજ્ઞ એટલે અશ્વમેઘ યજ્ઞ ક્લિયર આટલું સમજાઈ ગયું બધાને રાજસુ યજ્ઞ અને યજ્ઞ બરાબર હવે અલગ અલગ મહાજનપદોની વાત કરી હતી કઈ હતી ગાંધાર જનપદ હતું એની રાજધાની અથવા મહાજનપદ હતું એની રાજધાની તકશીલા હતી ગાંધારની તકશીલા હતી પછી હતું હસ્તિનાપુર એની રાજધાની કઈ હતી તો કે સોરી એક કુરુ કુરુ જનપદ હતું કુરુ જાતિના આર્યો રહેતા હતા કુરુ જનપદ એની રાજધાની હસ્તિનાપુર પછી હતું પાંચાલ પછી કયું હતું પાંચાલ મેરાઠનો વિસ્તાર જે છે પાંચાલ પ્રદેશ કહેવાય એ પાંચાલ પ્રદેશ જે છે એની રાજધાની અહી અથવા કામપીલીય હતી અહી અથવા કામપીલીય ચાર જનપદ પછી એની બાજુમાં હતું કૌશલ જનપદ એની રાજધાની શ્રાવસ્તી હતી કઈ હતી શ્રાવસ્તી કૌશલ જનપદ એની બાજુમાં જે છે એ સુરસેન જનપદ ઇન્ડિકા ઇન્ડિકામાં આ જનપદનો ઉલ્લેખ જોવા મળે છે જ્યાં કૃષ્ણ ભગવાન વૈષ્ણવ અથવા ભાગવત ધર્મી લોકો રહેતા હતા સુરસેન જનપદની રાજધાની મથુરા પછી આવ્યું વત્સ જનપદ કયું આવ્યું વત્સ જનપદ વત્સ જનપદની રાજધાની કૌશામ્બી હતી કયું હતું કૌશાંબી કૌશાંબીનો સ્તંભલેખ અશોકનો સ્તંભલેખ જે છે એને કૌશાંબીનો સ્તંભલેખ કહેવાય અલાહાબાદ અથવા પ્રયાગનો સ્તંભલેખ જે છે મૂળ કૌશાંબીમાં હતો અને આગળ જતા એના અલ્હાબાદ ફિરોસા તુગલક લઈ જાય છે એ કૌશાંબી જે છે એ જનપદની રાજધાની હતી પછી આવ્યું મલ્લ જનપદ મલ્લ જનપદ નેપાળ ને ભારતના બોર્ડર ઉપર આવેલું હતું બરાબર એ મલ્લ જનપદની રાજધાની કુશીનારા પછી આવ્યું વરજી જનસંઘ એની રાજધાની હતી વૈશાલી મલ્લ કુશીનારા વ્રજની વૈશાલી બરાબર પછી આપણે બંગાળમાં હતી અંગ જનપદ એની રાજધાની ચંપા બરાબર અંગ જનપદ એની રાજધાની ચંપા મગધ જનપદની રાજધાની પાટલીપુત્ર અને કાશીની જનપદ કાશી અથવા કાશી જનપદની રાજધાની વારાણસી પછી હતું ચેદી ચેદી જનપદ એની રાજધાની હતી સુક્તિમતી બરાબર સુક્તિમતી પછી અવંતી હતું અવંતી જનપદ ગુજરાતીનો ભાગ હતું એક એની રાજધાની ઉજ્જૈન પછી હતું મત્સ્ય જનપદ એની રાજધાની વિરાટનગર અને છેલ્લે દક્ષિણમાં હતું અશકા એની રાજધાની પોટલી અશકા જનપદની રાજધાની પોટલી આવી રીતના સોળ મહાજનપદો હતા અંતમાં બધાની અંદર ડખાડુખી થાય છે જેની અંતર્ગત અવંતી જનપદ જે છે એ અવંતી જનપદ કોને જીતે છે એની વાત કરી લઈએ આ અવંતી જનપદવાળા જે લોકો છે એ જે કોને જીતી લે છે તો કે મત્સ્યવાળાઓને જીતી લે આ બાજુ ચેદીને જીતી લે છે બરાબર અને જે છે મથુરા જનપદ છે એને પણ પોતાની અંદર જીતી લે છે આવી રીતના અવંતી જનપદ જે છે એને પાછળ જે છે આશક્કા જનપદને જીતી લે છે એટલે આમાં જે છે આટલા બધાને જીતી અવંતી મહાજનપદ સામ્રાજ્ય જે છે અસ્તિત્વમાં આવે છે એની રાજધાની કઈ હતી ઉજ્જૈન હવે જે છે બીજું જનપદ કયું અસ્તિત્વમાં આવે તો તમારે યાદ રાખવાનું છે મગધ મગધ જે છે એ અંગને જીતી 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 છે 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 આગળ વ્રજીને વ્રજીને બરાબર અને જે છે એ જનપદ આગળ જતા વચ્ચને પણ જીતી લે છે અને આવી રીતના મગધ જનપદ અંતમાં આવે છે મગધ મગધ જે છે એની રાજધાની કહેતી પાટલીપુત્ર ક્લિયર ત્યાર પછી જે છે એ આગળ જતા જે છે એ કૌશલ જનપદ જેની રાજધાની કહેતી શ્રાવસ્તી એ લોકો પાંચાલને જીતી લે છે પાંચાલને જીતી અને કુરુને પણ જીતી લે છે બરાબર અને આગળ જતા આ બધા ગંબોજને ગાંધારાને એ લોકોને જીતી અને જે છે કઈ આવશે કૌશલ એની રાજધાની કઈ હતી શ્રાવસ્તી કાશી જનપદ એ કાશી જનપદ આ રાજ્ય પોતાનું અહીંયા ફેલાવી દે મગધવાળા વાળા જે છે એ આ બધાને જીતી અને પોતાનું સામ્રાજ્ય અહીંયા સુધી આ બધામાં ફેલાવી દે બરાબર આ વિસ્તાર મગધ આ બધામાં મગધ આવી જાય જે આપણે બ્લેક લીટા મારી છે બધી આ કૌશલ જે છે એ આખો આ પટો જીતી લે છે બરાબર આ બાજુ અવંતિ જીતી લે છે બાકી બધાને હવે જે છેલ્લે આ બધા ચારે ચાર વચ્ચે ડકો થાય હવે એમાં છેલ્લે જે છે કોણ જીતી જાય છે એક મિનિટ આપણે કહ્યું હતું કાશી બરાબર અંતમાં જે છે આની અંદર મગધ જીતી જાય છે કે મગધ જીતે તો કે આ ભાગની અંદર એને મગધ પાસે જે છે શું આવે છે લોખંડ બે સામ્રાજ્ય અસ્તિત્વમાં આવે મગધ સૌથી વધારે શક્તિશાળી બને એની પાછળનું કારણ તો કે મગધ પાસે લોખંડ હતું અને ઉત્તરના ભાગમાં આ ફળદ્રુપ મેદાનો આવી ગયા ગંગા અને જે છે બ્રહ્મપુત્રના ફળદ્રુપ મેદાનો આવ્યા એને કારણે જે છે બે ફાયદા થયા લોખંડથી બે ફાયદા થયા લોખંડના ખેત ઓજારો બનાવ્યા જેનાથી ફળદ્રુપ ખેતી થઈ શકી ઓજારોથી શું થયું ફળદ્રુપ ખેતી થઈ અને ખેતીને કારણે ફળદ્રુપ ખેતી કરી શક્યા વધુ જમીન ઊંડી ખેડી શક્યા એના કારણે વધુ ઉત્પાદન થયું અને એના કારણે એની રાજની આર્થિક સ્થિતિ ખૂબ સારી થઈ બીજું લોખંડના બનાવ્યા હથિયાર એને એને કારણે એની સેના પાસે ખૂબ સારા હથિયારો આવ્યા આવક વધી એટલે સેના મોટી બનાવી એને કારણે મગજ એ તાકાતવર બને છે અને બાકીના બધા લોકોને હરાવી અને મગધ સામ્રાજ્ય બને હવે અવંતી છે એ અવંતી પાસે પણ લોખંડ હતું પરંતુ એની પાસે જમીન સારી નહોતી જો મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાનના વિસ્તારમાં જે છે એ બંગાળ બિહાર જેવી ફળદ્રુપ જમીનો નથી એટલે પાસે લોખંડ હતું પરંતુ એની પાસે ફળદ્રુપ જમીન નહોતી આવક ખૂબ સારી નહોતી એને કારણે પાસે સારા હથિયાર હોવા છતાં પણ હારી જાય છે કેમ તો કે એની પાસે આવકના સંસાધનો ઓછા હતા અંતમાં મગધ જે છે એ બધા લોકોને હરાવી અને મહાન મગધ સામ્રાજ્ય અસ્તિત્વમાં આવે છે ક્લિયર આટલું સમજાઈ ગયું બધાને ઓકે હા ભાઈ વચ્છ વચ્છ આવશે કૌશાંબી આવશે વત્સ વાળું કૌશાંબી આવશે ભાઈ વત્સ અને એની રાજધાની કૌશાંબી આવશે અને પછી છેલ્લે છે ને કૌશલ અને કૌશાંબીને ને બધાને મગજ જીતી લેશે બઈને અજ આપને હમણાં આગળ વાત કરશું અજાતશત્રુને આવશે ને એ લોકો જીતી લેશે અને જે છે આની અંદર બે મહત્વના સામ્રાજ્યો યાદ રાખજો મલ્લા અને વજી અહીંયા લોકશાહી હતી મલ્લા અને વજી સંઘની અંદર લોકશાહી ઢબે શાસન ચાલતું હતું ઘણા બધા રાજાઓ ભેગા થઈ અને શાસન ભેગા થઈને ચલાવતા હતા બરાબર વજી સંઘ અને મલ્લા સંઘ જે હતું એ ખૂબ શક્તિશાળી હતા અને એ લોકો જે છે મગધ હામે હારે છે ત્યારે તો કે એ સંઘના લોકો સંઘના જે જે એ વડાઓ હતા એ અંદરો અંદર લડાવે છે મગધનો રાજા અજાદશત્રુ આ લોકોને અંદરો અંદર લડાવી અને મજ વ્રજિ સંઘને જીતી લે છે આ મલ્લ સંઘ અને વ્રજિ સંઘ જ્યાં સુધી સંઘ લોકશાહી વ્યવસ્થા એની તાકાત વર હતી ત્યાં સુધી એને કોઈ હરાવી નથી શકતું પરંતુ એ લોકો અંદરો અંદર લડે છે ત્યારે એનો લાભ કોણ તો કે મગધનો રાજા આજાત શત્રુ ઉઠાવીને એ લોકોને હરાવી દે છે સમજલા આટલું સમજાઈ ગયું બધાને ઓકે હવે આગળ વધીએ આપણે હવે હવે જે છે એ આ વસ્તુ જોઈ એની સાથે આપણો બૌદ્ધ અને જૈન ધર્મને થોડુંક હોલ્ડ ઉપર રાખી અને આને આગળ જે છે એ કન્ટિન્યુ કરી નાખી આ પોઈન્ટને આપણે ઓલા અલગ અલગ મગધના સામ્રાજ્યના રાજવંશો છે એની વાત આપણે કન્ટિન્યુ કરી ને પછી જે છે એ બેકમાં જઈ એને પાછું જોઈશું બરાબર હવે જે છે આપણે વાત કરી કે આ વાતમાં અલગ અલગ જનપદો હતા એમાંથી છેલ્લે કેટલા તો કે ચાર જનપદો જનપદોસ્તી રહે છે વચ્ચ અવંતિ કૌશલ અને મગધ રાજધાની રાજગુરુ હોય વૈશાલી હોય અને છેલ્લે કહેવી છે પાટલિપી બરાબર સોળ મહાજનપદ હતા એમાં ચાર મુખ્ય મહાજનપદો અસ્તિત્વમાં રહીએ અને છેલ્લે મગધ સામ્રાજ્ય તરીકે અસ્તિત્વમાં રહ્યા અવંતી જે છે એ વત્સ વાળાઓને જીતી લે બરાબર અને અવંતી અને કૌશલ ને છેલ્લે કોણ જીતી લે છે મગધ જીતી લે છે હા આંગુ આ હા ભાઈ અંગુતર નિકાય આ માહિતી મળે છે ડન ડન અંગુતર નિકાય નામનો જે બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે એની અંદરથી આ માહિતી મળે છે બરાબર આ જનપદો ઓકે હવે આપણે વાત કરશું અલગ અલગ મગધ ઉપર શાસન કરનારા મહત્વના રાજવંશો મૌર્ય વંશના ના પૂર્વ પેલો વંશ આવશે બ્રહદ્રથ બ્રાહદ્રથ વંશનો સ્થાપક કોણ હતો તો કે બ્રાહદ્રથ નામના રાજા હતા મહાભારત કાળ દરમિયાન બ્રાહદ્રથ વંશનો રાજા કોણ હતો જરાસંઘ મામા કંસ જે છે એના સસરા થતા હતા અને આના આક્રમણને કારણે જરાસંઘના કારણે જ કૃષ્ણ ભગવાનને જરાસંઘ અને જે છે કાબુલ કાબુલ જે છે એ સોરી ગાંધાર પ્રદેશનો બીજો રાજા છે ગાંધાર વિસ્તારનો રાજા કાલિયવન આ બંનેના કારણે કૃષ્ણ ભગવાનને મથુરા છોડવું પડે છે અને એને કારણે એ જે છે એ રણછોડ રાય કહેવાય છે આની હારી છે અંતમાં કૃષ્ણ ભગવાન છોડીને ક્યાં જતા દ્વારિકા બરાબર એ બ્રહાદ્રથ વંશનો મહત્વનો શાસક જરાસંઘ હતો આ વંશનો સ્થાપક કોણ હતો બ્રહાદ્રથ ને એ વંશમાં જરાસંઘ જરાસંઘ પછી જે છે આ વંશમાં કયો કયો વંશ આવે છે અહીંયા હરિયક વંશનું શાસન આ વંશનો સ્થાપક બિંબિસાર આ વંશનો સ્થાપક કરો હતો બિંબીસાર ઈસિવર પૂર્વ પાંચસો તેંતાલીસથી ચારસો ને એકાણું સુધી શાસન કરે પાંચસો તેંતાલીસથી ચારસોને એકાણું સુધી આ ભાઈ શાસન કરે છે ક્લિયર હવે જે છે એના સમયમાં રાજધાની શરૂઆતમાં ગિરિવ્રજ હતી થી રાજધાની ક્યાં લઈ જાય છે રાજગુરુ લઈ જાય છે ગિરિવ્રત થી રાજધાની ક્યાં લઈ જાય રાજગુરુ અને જે છે આના સમયમાં બિંબીસારના સમયમાં બિંબિસાર ઓલું અંગ જનપદ હતું ને અંગ જનપદ એને જીતી લે છે અને એને કેમાં વિલીન કરી દે છે તો કે પોતાના રાજ્યની અંદર આ મગધ જે છે એને અને આ અંગ જનપદને જીતવાનું કામ કોણ કરે છે તો કે બિંબિસાર બરાબર બિંબિસાર જીતે અને કૌશલ કૌશલ્યની કાશી જે છે કૌશલના અંડરમાં આવેલી હતી કાશીની ભૂમિ એ કાશીની ભૂમિ પણ એ લગ્ન સંબંધો દ્વારા મેળવે છે કાશીની ભૂમિ પણ કૌશલના અંડરમાં આવેલી કાશીની ભૂમિ પણ મેળવે છે બીજું એ વેણુ વન નામનું વન ભગવાન બુદ્ધને ભેટમાં આપે છે ભગવાન બુદ્ધનો એ શિષ્ય હતો અને એને ભેટમાં આપે છે બરાબર ક્લિયર બીજું એને જૈન ધર્મ પ્રત્યે લગાવ હતો એટલે જૈન ધર્મના ગ્રંથોમાં એને રાજા શ્રેણિક કીધેલો છે એને કેવો રાજા કીધો છે શ્રેણીક રાજા કીધો જૈન ધર્મના લોકો એમ કીધા કે જૈન ધર્મ સ્વીકાર્યો પરંતુ હકીકતમાં વેલનોન વસ્તુ છે કે સારે કયો ધર્મ સ્વીકાર્યો હતો બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો ભગવાન બુદ્ધના સંપર્કમાં આવવાથી અને જૈન ધર્મની અંદર એનું નામ શ્રેણી છે યાદ રહે તો ભલે બહુ ટેન્શન નહીં લેતા આમાંથી ખાલી યાદ આવું જોઈએ તો યાદ રહેવું જોઈએ બાકી યાદ નહીં રહે તો ભગવાન બુદ્ધ નો સમકાલીન હતો ક્લાસ થ્રી માં આ પૂછાયો બિંબિસાર ભગવાન બુદ્ધ નો સમકાલીન હરિયક વંશ નો શાસક હતો ક્લિયર પછી આવ્યો એ વંશ નો રાજા અજાત શત્રુ અજાતશત્રુ શત્રુ જે છે એનું બીજું નામ કુણિક પણ હતું કુણિક એના બાપાનું નામ શ્રેણીકભાઈ કુણિકભાઈ શ્રેણીકભાઈ હરિયક આવું નામ થાય એનું જો એ રાશન કાર્ડ કઢાવવા જઈએ તો આ કુણિકભાઈ જે છે એનું બીજું નામ અજાતશત્રુ શત્રુ એને જે છે ભગવાન બુદ્ધનો એક ભાઈ હતો એનું નામ હતું દેવદત્ત ભગવાન બુદ્ધનો ભાઈ હતો એ દેવદત્તે જે છે એ કાન ભંભરણી કરી અજાતશત્રુ શત્રુ તારા બાપા છે નહીં કે તને રાજા નહીં બનાવે તારા ભાઈને બનાવશે નામ અને અજાત શત્રુને કાન ભંભેરણી કરી એને કારણે અજાત શત્રુએ બાપાને ટપકાઈ દીધા પિતાની હત્યા કરી પછી ને અફસોસથી કહો હોય કે ખોટું થઈ ગયું બાપાન ખોટી હત્યા અંતમાં જે છે એ ભગવાન બુદ્ધ પાસે જાય છે ભગવાન બુદ્ધ મારાથી ભૂલ થઈ ગઈ કે મારા પિતાની હત્યા થઈ ગઈ છે અંતમાં ભગવાન બુદ્ધે કીધું કે તને પસ્તાવો થયો ને એ જ તારી મોટા મોટી સજા છે તું તું તારા પાપમાંથી મુક્ત પામી ગયો તમારા પસ્તાવો કર પાપ કરીને જો તમને પસ્તાવો થાય ને તો તમને તમને એનાથી મોટી કોઈ સજા નથી અંતમાં જે છે ભગવાન બુદ્ધ એને જે છે મોક્ષ પ્રાપ્તિનો રસ્તો કે છે અજાત શત્રુ ભગવાન બુદ્ધ નો શિષ્ય બની હવે આ અજાત શત્રુ જે છે એ પોતાનો સામ્રાજ્ય વિસ્તાર કરવા માટે ઓલું વ્રજી સંઘ એને નડતું વ્રજી સંઘ નો નાશ કરે છે વ્રજી સંઘ જો ફરીથી તમને કહો આ વ્રજી સંઘ હતું ને એનો એના ઉપર આક્રમણ કરે આ વ્રજી સંઘ છે એ સંઘ હતું એ સંઘની અંદર ફાટફૂટ પડાવે એના જે જે આગેવાનો હતા એની અંદર ફાટફૂટ પડાવે ને એ ફાટફૂટનો લાભ લઈ અને એ લોકો પર આક્રમણ કરે શરૂઆતમાં એને ઘણી બધી ટ્રાય કરી હતી અને એ વ્રજી સંઘને જીતવા માટે થઈને પાટલી ગ્રામનો કિલ્લો બનાવ્યો જે છે એ ગંગા અને સરયુ નદીના કિનારે આવેલી ગંગા અને જે છે એ સરૈયુ નદીના કિનારે સોરી સોણ નદીના કિનારે એ પાટલી ગ્રામ હતું એ ગામની ફરતે કિલ્લો બંધાવે છે અને ન્યાય સૈન્ય ચોકી સ્થાપે છે અને ત્યાંથી જે છે વ્રજિસંઘ ઉપર આક્રમણ કરે અંતમાં વ્રજિસંઘના લોકોની અંદરો અંદર ફાટફૂટ પડાવીને જીતી લે આના સમયમાં ભગવાન બુદ્ધ ઈસ્વીસન પૂર્વ ચારસો ને ત્યાશીમાં મૃત્યુ પામે જેવા ભગવાન બુદ્ધ મૃત્યુ પામે એ જ વર્ષે બૌદ્ધ ધર્મની પ્રથમ સભા બોલાવે છે રાજગુરુ ખાતે બૌદ્ધ ધર્મની સભા બોલાવે છે અને ત્યાં ભગવાન બુદ્ધનું સ્તૂપ પણ બનાવે છે ક્લિયર ને આ સમયે બે બે બૌદ્ધ ધર્મના પીટક ત્રિપીટક છે અભિધમ પીટક પીટક એમાંના અને પીટકની રચના થાય છે પ્રથમ બૌદ્ધ ધર્મની સભાની આની અંદર જે છે એ કોણ હતા વડા મહાકશ્યપ હતા આના વડા કોણ હતા મહાકશ્યપ તો આપને તમને ભણાવશું ક્યારેક કે પેલી સભા હતા એના વડા કોણ હતા

આવે છે હવે જે છે આગળ જતા એના મૃત્યુ પછી એનો દીકરો ઉદયન આવે ઉદયન છે હવે રાજધાની રાજગુરુ થી ક્યાં લય જે છે પાટલીપુત્ર એના દાદા હતા પરદાદા એ રાજધાની ગિરિવ્રત થી ક્યાં લય એ હતા રાજગુરુ રાજગુરુ થી રાજધાની ક્યાં જાય પાટલીપુત્ર અહીંથી અહીંયા રાજધાની લઈ જવાનું કામ બિંબીભાઈ કરે છે અહીંથી અહીંયા રાજધાની લઈ જવાનું કામ ઉદયન કરે છે પાટલીપુત્રનો નો કિલ્લો બનાવવાનું કામ અજાત શત્રુ કરે છે અને આ વંશ નો અંતિમ શાસક હતો નાગદર્શક બહુ અપ્રિય હતો અપ્રિય હતો ખૂબ પ્રજાની અંદર ખૂબ જે છે જુલમ કરતો અંતમાં પ્રજા જે છે આને રાજા તરીકે ઉઠાડી મૂકે છે ઉઠાડી મૂકે છે અને એને કાઢી મૂકે રાજા તરીકે અને આ રાજાના હેઠળમાં કાશીનો ગવર્નર કાશીનો ગવર્નર ત્યારે હતો શિશુના કાશીનો વહીવટદાર ગવર્નર હતો શિશુના પ્રજાની અંદર ખૂબ પ્રિય હતો એ રાષ્ટ્રીય અથવા એ પ્રાંતનો અમાત્ય અથવા ગવર્નર પ્રજા એને રાજા બનાવે છે પાટલીપુત્ર અને જે છે એ ફરીથી પોતાની રાજધાની ગિરિવ્રજને કરી નાખી મૂળ રાજધાની પાટલીપુત્રથી ફરીથી રાજધાની એ ક્યાં લઈ જાય છે ગિરિવ્રજ કારણ કે એને શરૂઆતમાં પ્રજા જે છે એ હરિયક વંશ તરફીની લોકોની બીક રહેતી એટલે એને શું કરી રાજધાની લઈ ગિરિવ હવે જે છે એ અવંતિ ઉપર આક્રમણ કરે છે શિશુનાગ અને અવંતીને મગધ અંદર ભેળવી દે છે અવંતીને મગધ અંદર ભેળવી દે છે રાજધાની પાટલીપુત્ર થી ગિરિવ્રજ લઈ જાય છે અને ગિરિવ્રજ થી પાછી રાજધાની ક્યાં લઈ જાય છે વૈશાલી જો શરૂઆત બાબિત અલગ અલગ રાજધાની બદલતી રહેતી હતી કારણ કે જેમ સામ્રાજ્ય વધે મોટું થાય એમ રાજધાની સામ્રાજ્યના મધ્ય વિસ્તાર વિસ્તારમાં રાખવી પડે એટલે રાજધાની ક્યાં પાટલીપુત્ર ગિરિવ્રજ ગિરિવ્રજ થી ક્યાં લઈ જાય છે વૈશાલી ક્લિયર પછી આવે આ વંશ નો રાજા કાલાશો કાલાશો જે છે એ ફરીથી વૈશાલી થી રાજધાની ક્યાં લઈ જાય પાટલીપુત્ર હવે જે છે આના સમયમાં બૌદ્ધ ધર્મ ની બીજી સભા ભરાય છે બૌદ્ધ ધર્મ ની બીજી સભા વૈશાલી માં ઈસવીસન પૂર્વ ત્રણસો ને ઇન્સી માં આ રાજ જે છે બીજી બૌદ્ધ ધર્મ ની સભા ભરાય છે આની અંદર બૌદ્ધ ધર્મના બે ભાગલા પડે છે બૌદ્ધ ધર્મમાં બે ભાગલા પડે છે જો ફરીથી તમને છું બૌદ્ધ ધર્મના બેઠ માં વૈશાલીમાં એની રાજધાનીમાં ભરાય છે વંશનો રાજા જે એ આના જે છે એ વડા હતા હવે આની અંદર બે ભાગ પડે છે વૈશાલીના બૌદ્ધ વૈશાલી રાજ્યની અંદર જે છે વૈશાલીની અંદર જે બૌદ્ધ સંઘ હતું એના વડા હતા રેવત સ્થવી એના વડા કોણ હતા રેવત અસ્થવિર જેના અધ્યક્ષતામાં ભરાય છે હવે એ સમયે ભિક્ષુકોની અંદર મતભેદ થાય છે અસ્થવિર હતા એ એમ કહેતા હતા કે બૌદ્ધ ધર્મ જે છે એની અંદર એના નિયમોની અંદર કોઈ બદલાવ ન કરવો જોઈએ જ્યારે મહાસાંઘિક જે ભારતના અન્ય વિસ્તારમાંથી આવેલા ઘણા બધા મોટી સંખ્યામાં હતા લોકો એ મહાસંઘિક કહેવાણા કેવા ઘણા બધા સંઘો ભેગા થયા અને એ લોકોએ એમ કીધું કે હવે આપણે બૌદ્ધ ધર્મની અંદર સમય અનુસાર થોડા ઘણા એના નીતિ નિયમો બૌદ્ધ સાધુ ભિક્ષુકો અને ભિક્ષુકિણીના બાબતમાં આપણે નિયમોનો બદલાવ કરવો જોઈએ સ્થવિરવાદીઓએ ના મહા સંઘિકો બીજા અન્ય વિસ્તારોની અંદર ભારતના વિસ્તારમાંથી અલગ અલગ બૌદ્ધ સંઘના લોકોએ તેને કીધું બદલાવ કરવો જોઈએ વૈશાલી રાજ્યની અંદર ત્યાં જ રહેતા હતા એ લોકોએ ના પાડી અંતમાં બે વચ્ચે મતભેદ થયા અને બે અલગ ભાગ પડી જાય મહાસ ક્લિયર આપણે બે બૌદ્ધ ધર્મની મહત્વની સભાઓની વાત કરી નાખી છે મગજ સામ્રાજ્યની વાત કરી અને જે છે હવે આપણે આગળ વાત કરવાના છીએ કે આગળ જતા કાલાશોક જે છે એ ની હત્યા થાય છે એની હત્યા કોણ કરે છે તો કે એની હત્યા હર્ષચરિત્ર જે છે એની અંદર જે લખાણ કરેલું છે બાણભટ્ટે હર્ષચરિત્ર લખેલું છે હર્ષવર્ધનનો રાજ દરબારી હતો બાણભટ્ટ એને લખેલા હર્ષચરિત્ર હર્ષચરિત્રમાં લખ્યા મુજબ કાલાશોક વંશનો રાજા જે છે એ કાલાશોક જે છે એ શિશુનાગ વંશનો આજા કાલાશોકની હત્યા ઝાર નામનો વાણંદ કરી નાખે છે એની રાણીનો પ્રેમી હતો એની રાણીનો શું હતો પ્રેમી હતો જે જે છે એ શું કરે છે કે રાજાને અસ્ત્રો ફેરવી ને દગાથી મારી નાખે છે હવે આવી રીતના રાજાને દગાથી મારી નાખો તો એને કારણે આ જે છે આગળ મહાપદ્મનંદ તરીકે રાજા બને છે મહાપદ્મનંદનું નામ ધારણ કરીને રાજા બને નંદ વંશની સ્થાપના કરે હવે એને દગાથી આ વંશના શાસક સારા શાસકની હત્યા કરી દીધી એને કારણે પ્રજા એનાથી નફરત કરતી હતી આ વંશને પ્રજા નફરત કરતી કારણ કે ત્યારે સમાજના નૈતિક ધોરણો ખૂબ ઊંચા હતા એટલે આ લોકો એનાથી નફરત કરતા હતા નંદ વંશની સ્થાપના કરે છે મહાપદ્મનંદ એ ઝાર નામના જે છે વ્યક્તિ હોય છે શરૂઆતમાં એને જૈન સાહિત્યની અંદર ઉગ્રસેન પણ કીધેલો છે ઉગ્રસેન અથવા ઉગ્ર સોરી ઉગ્રસેન પણ કીધો હવે એને જેવો શાસક બને એટલે એના પ્રતિદ્વંદી જેટલા પણ ક્ષત્રિયો નાના નાના ગણરાજ્યો હતા ક્ષત્રિય શાસકો હતા એ બધાને હરાવી અને એનો નાશ કરે છે અને બધાના રાજ્યો છે મગજની અંદર ભેળવી દે

ધનનો ખૂબ લોભી હતો પ્રજા પાસેથી દામ ધન ભેટ ગમે તેમ કરી અને ધન જે છે એ લૂંટી લૂંટી ભેગું કરતું ભારે ટેક્સ નાખીને ધન ભેગું લેતો અને એ બધું ધન ક્યાં છુપાવજો ગંગા નદીની કોતરોમાં ધન છુપાવી દે પ્રજા પાસે કોઈને કોઈ નામે ઘણું બધું ધન ઊભું કરતો અને ધનાનંદના સમયમાં ભારત ઉપર જે છે સિકંદર આક્રમણ કરે છે સિકંદર જે છે આના સમયમાં ભારત ઉપર આક્રમણ કરે છે આ સમયે એ આ જે છે સૌથી શક્તિશાળી રાજા હતો ભારત તેમ છતાં પણ એને પશ્ચિમી રાજ્યોની રક્ષણ માટે કોઈ વ્યવસ્થા ન કરી પશ્ચિમ બાજુના નબળા જનપદોના રક્ષણ માટે મગધે કોઈ મદદ ન કરી અંતમાં સિકંદર એ વિસ્તાર જીતી લે છે અને જે છે એ ધનાનંદને જ્યારે સિકંદર ભારત ઉપર આક્રમણ કરવા આવી ગયું હોય છે આ બાબતની જાણ ચાણક્ય કરે છે ત્યારે ચાણક્યનું ભર્યા રાજદરબારની અંદર આ અપમાન કરે છે આગળ જતાં એ સમયે ચાણક્ય પોતાના માથાની ચોટલી ચોટલી અંબોડી વહેરી હોય એ અંબોડી છોડીને જે છે એ પ્રતિજ્ઞા લે છે કે એ ધનાનંદ તારા વંશનો નાશ અને એ સમયે ધનાનંદનો નાશ કરવાની પ્રતિજ્ઞા લઈએ અને પાટલી પુત્રમાંથી એ પાછા ફરતા હોય છે ભાઈ કોણ તો કે ચાણક્ય ભાઈ ત્યારે એને એક બાળક બાળક જોવા મળે છે એક બાળક જે છે એ એક બાળક હોય છે જે ઢોર ચરાવવાનું કામ કરતો હોય એને ઢોર ચોરાવાનું ગુલામ તરીકે કામ કરતો હોય છે એક ચારણને ત્યાં એ ચારણ તો ન કહી શકો પણ એક ઢોર ચરાવવાનું જે કામ કરતો હોય ને ત્યાં ગુલામ તરીકે કામ કરતો હોય એક બાળક જે એના જેવડા બીજા ત્યાં ગુલામ તરીકે બાળકો એની 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 સાથે રમતો હોય રાજા રાજાની રમત રમતો ને અન્ય બાળકોને ટીંબા ઉપર બેસીને ન્યાય આપતો હોય આ જોઈ જાય છે ને લાગે છે કોહો આ તો બહુ હોંશિયાર બાળક છે આ ગુલામ બાળક જે હતું એના માલિકને પૈસા આપીને ચાણક્ય એ બાળકને લઈ જાય છે આગળ જતા આ બાળક એટલે કોણ હતો તો કે ચંદ્રગુપ્ત બને છે બરાબર આ રીતના ધનંદની વાત આવે ધનાનંદ ખૂબ ટેક્સ હતો અને એને કારણે કોતરોમાં ધન છુપાવતો અને એને કારણે એને પ્રજા એક તો હલકા કુળનો હતો અને લોભી હતો એને કારણે પ્રજા એનાથી નફરત એનો અમાત્ય કોણ હતો સકટાલ અમાત્ય એનો મુખ્યમંત્રીનું નામ હતું સકટાલ આ સકટાલનો મોટો દીકરો એટલે સ્થુલીભદ્ર આ સ્થૂલીભદ્ર જે છે એ દિગંબર જૈન ધર્મની સ્થાપના કરે છે સોરી સ્થુલીભદ્ર શ્વેતાંબર બૌદ્ધ ધર્મની સ્થાપના કરે છે બરાબર આપણે એની વાત કરશું સ્થુલીભદ્ર એના ગુરુ જે છે એના ગુરુ કોણ હતા ભદ્રબાહુ પછી આગળ જતા ગુરુ શિષ્યને બનીને વાંધો પડે ભદ્રબાહુ જે છે એ દિગંબર જૈન ધર્મની સ્થાપના કરે છે અને જ્યારે એનો શિષ્ય શ્વેતાંબર બૌદ્ધ ધર્મની સ્થાપના કરે આ સ્થુલિભદ્ર મૂળ કોણ હતો તો કે ધનાનંદના અમાત્યનો દીકરો હતો બરા એની પણ આગળ વાત આવશે સ્થુલીભદ્ર ની પણ યાદ રાખજો આ બધા ક્લિયર પછી આપણે વિદેશી આક્રમણો જે છે એક પછી એક ભણીશું ત્યારે એની બાકીની ચર્ચાઓ કરશું કરી નાખ્યું છે ભારત ઉપરના વિદેશી આક્રમણ ભારત પરના વિદેશી આક્રમણો એને જોઈ લઈ પછી આપણો બૌદ્ધ જૈન ધર્મ અને સંગમ વંશ જોઈએ ના બધા એક જ છે પૂરુ પૌરસનો પ્રવર્તક એક જ વ્યક્તિ છે આટલું સમજાઈ ગયું આટલું એલાવ સમજાઈ ગયું બધાને હાલો એલાવ કોમેન્ટ કરો ભાઈ સમજલા કે નહીં બધા સમજ લે Claro, comento, o બધા કોમેન્ટ કરો લાભ આ પંદર જણા કોમેન્ટ કરે ખાલી નિશા દેસાઈ પ્રમુખ વિધિ ખત્રી વર્ષાબા ઝાલા પરમાર મમતા સ્મૃતિ જાનવી પૂજા પૂજાબા જાડેજા જયદીપ ડીટી કૃપા બા દરબાર રવિના બારડ એમડી ઓકે હાલો હાલો ફટાફટ કોમેન્ટ કરો બધા ઓકે હવે આગળ વાત કરીએ હવે બૌદ્ધ ધર્મની વાત કરી જો બૌદ્ધ ધર્મનો ઉદય કેમ થયો તો બૌદ્ધ અને જૈન ધર્મ ના ઉદય કેમ થયા અનુવેદ કાળ આવે ને મિત્રો અનુવેદકાળ અથવા ઉત્તર ઈસવીસન પૂર્વ છસો સુધીનો સમયગાળો લેવાય ઈસવીસન પૂર્વ છસો સુધીનો સમય હવે આ છસો સુધીનો સમયગાળો આવે ને ત્યારે સમાજની અંદર ખૂબ ઘણી બધી બદગીઓ આવી ગઈ બ્રાહ્મણ ધર્મનું બ્રાહ્મણ લોકોનું વર્ચસ્વ સમાજ ઉપર આવી ગયું કારણ કે અન્ય વર્ગના લોકો આડશુડા થઈ ગયા એટલે કે ધીમે ધીમે યજ્ઞ પ્રથા જટિલ બની ગઈ યજ્ઞ પ્રથા કેવી થઈ ગઈ મોનોપોલી આવી ગઈ બ્રાહ્મણોની કારણ કે એના વગર હવે જે છે કોઈ યજ્ઞ કરાવી જ ન શકે કેમ તો કે અન્ય વર્ગના લોકો આડશુડા થઈ ગયા હતા યજ્ઞ જે છે શ્લોકો ભૂલી ગયા માત્ર બ્રાહ્મણોને જ આવડતા હતા એટલે બ્રાહ્મણો સિવાય યજ્ઞ શક્ય જ નહોતા જો તમને વિધિ જ ન ખબર હોય તો પછી નકામ એટલે અંતમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ યજ્ઞ પ્રથા હવે ધીમે ધીમે શરૂઆતમાં બે ત્રણ બ્રાહ્મણો આવીને યજ્ઞ કરાવી શકતા હવે યજ્ઞ પ્રથામાં પંદર પંદર સોળ બ્રાહ્મણો જરૂર પડતી યજ્ઞ પ્રથા ખૂબ જટિલ થઈ ગઈ હતી સમાજની અંદર જે છે બ્રાહ્મણ વર્ગનું વર્ચસ્વ સ્થપાતા જે છે એ ધર્મ નામનું શોષણ વધી ગયું હતું અન્ય પ્રજાનું આડંબરો સમાજની અંદર વધી ગયા હતા આડંબરો વધી ગયા હતા સ્ત્રીઓની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી અને જે વૈદિક ધર્મ જે છે એ જળ થઈ ગયો વૈદિક ધર્મ કેવો થઈ ગયો હતો જળ થઈ ગયો અંતમાં આની સામે તાર્કિક રીતે વૈદિક જ્ઞાનની સામે આ જે છે આ બ્રાહ્મણવાદની સામે એ સમયની અંદર જે છે આ જડતાની સામે સમાજની અંદર જડતા આવી ગઈ બરાબર એ જડતાની સામે ક્ષત્રિયો જે હતા એ લોકો ઉપનિષદો લખે છે અને અંતમાં આની સામે બે ધર્મનો ઉદભવ થાય છે તો આ કોઈ કાસ્ટ કે સ્પેસિફિક નહીં આ બુકો ની અંદર જે લખ્યું છે કે ભાઈ આડંબરો ખરાબ થઈ ગઈ જડતા સમાજમાં અરે ભાઈ હા યાર આપણે હિનયન અને માયન સોરી હા સોરી હા બૌદ્ધ ધર્મ નહીં જૈન ધર્મ ની વાત આવશે સ્થુલિભદ્ર ની હા ભાઈ હા ભાઈ બુદ્ધ નહીં જૈન ધર્મ હો ભાઈ શ્વેતાંબર દિગંબર જૈન ધર્મ ની વાત આવશે ઓલી જે વાત કરીને ભાઈ આપને ભાઈ આઈડેન્ટિકલ ધર્મ જ લાગે છે ઘણી વાર એટલે ભૂલ થઈ ગઈ હા જૈન ધર્મ ની વાત જ આવે ભાઈ ઓલા સ્થુલીભદ્ર અને ભદ્ર બાહુવાળી વાત કરીને એ જૈન ધર્મ ની વાત છે ઓ ભાઈ ભૂલ થઈ ગઈ બાપલિયા ભૂલચૂક લેવી દેવી બસ જાગવો છો એટલે ઘણુંય તમે જાગતા રહ્યો છો એવું લાગે છે એટલે આના કારણે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ ઉદભવ થાય છે અને ભગવાન બુદ્ધ જે છે એ સમાજને એક સરળ અને સાદો એવો ધર્મ આપે થોડીક વાત આપણે વાત કરી બુદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધની ગૌતમ બુદ્ધ હતા સ્થાપક ઈસવીસન પૂર્વ પાંચસો ને ત્રેસઠમાં માં એનો જન્મ થયો હતો મૃત્યુ ચારસો ને ત્યાંશી માં થયો આ ગોખી નાગ્યો બાળપણનું નામ સિદ્ધાર્થભાઈ હતું સિદ્ધાર્થ માલ્યાને સિદ્ધાર્થ હતું જન્મસ્થળ ક્યાં એનું જન્મ ક્યાં થયો તો કે કપિલ વસ્તુ નગરની બાજુમાં લુંબીની લુંબીની ગ્રામ જે છે ત્યાં એનો જન્મ થયો એની માતાનું નામ મહામાયા હતું શું હતું મહામાયા એની માતાનું નામ પાલક માતા કઈ હતી ગૌતમી એની માતાનું મૃત્યુ થઈ જાય એને કારણે એનું પાલન પોષણ કોણ કરે છે એની માતા ગૌતમી એને કારણે એને ગૌતમ બુદ્ધ પણ કહેવામાં આવતા એને કારણે જે છે એને ગૌતમ બુદ્ધ કહેવામાં આવતા એના પિતા પિતાનું નામ શુદ્ધોધન હતું રાજા સુધોધોન હતું પત્ની નું નામ યશોધરા હતું યશો ધરા અને પુત્રનું નામ શું હતું રાહુલ આ ગોખી એમને ગૃહ ત્યાગ ઓગણત્રીસ વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કેટલા વર્ષે કરી રહ્યા ઓગણત્રીસ વર્ષે તો ઘર છોડી દે બરાબર આપણે અહીંયા ઓગણત્રીસ વર્ષે બિન સચિવાલયની તૈયારી કરતા હોય હવે જે છે ઓલમોસ્ટ આમાં કોઈ પણ માણસની મેચ્યોરિટી ત્રીસ વર્ષની આજુબાજુ આવી જાય પરફેક્ટ મેચ્યોરિટી તપસ્યા જે છે એ છ વર્ષ સુધી તપસ્યા કરે પાંત્રીસ વર્ષ સુધી ગૃહ ત્યાગ પછી તપસ્યા કરે છે ઉરુવેલ નામના જે છે સ્થાને પાંચ ભિક્ષુકો સાથે ઉરુવેલ નામના સ્થાને એ પાંચ ભિક્ષુકો સાથે છ વર્ષ તપસ્યા કરે બરાબર એને તેમ છતાં પણ જે છે આગળ જતા જે છે જ્ઞાન પ્રાપ્તિ ક્યાં થાય છે તો કે નિરંજરા નદીના કાંઠે પીપળાના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય છે એને 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 સમજાય છે કે આ જીવનનું રહસ્ય શું છે બરાબર એ એમને નિરંજરા નદીએ છે અને આયુષ્ય એમને કેટલા વર્ષ તો કે એંશી વર્ષ સુધી જીવ્યા પાંચસો ત્રેસઠમાં માં જન્મ થયો અને ચારસો ને ત્યાંશી માં મૃત્યુ પામ્યો બરાબર અને આગળ જતા જે છે જ્ઞાન પ્રાપ્તિ નિરંજરા નદી જે છે એ નદી ના કાંઠે પીપળાના વૃક્ષ નીચે થાય ગયા ક્યાં થાય છે એમને ગયા નામની જગ્યા જે છે એ ત્યાં એમને જ્ઞાન પ્રાપ્તિ થાય છે બરાબર પછી છે અત્યારે એને બૌદ્ધ ગયા પણ કહેવામાં આવે અત્યારે બિહારમાં આવેલું બે પંથો આના મહત્વના કયા હતા હિનયાન અને મહાયાન બે પંથો હતા મૃત્યુ સ્થળ ક્યાં હતું તો કે કુશીનગર અથવા કુશીનારા કુશીનારા જે છે એ ત્યાં એનું મૃત્યુ થાય હાલમાં એ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લામાં આવેલું છે કુશીનારામાં મૃત્યુ થાય ધર્મગ્રંથો ત્રિપિટક કયા તો કે વિનય પિટક સુદપિટક અને અભિધમ પીટક આ ગોખી નાખજો અને ઉપદેશ કઈ ભાષામાં આપતા હતા પાલી ભાષામાં ભગવાન બુદ્ધ પાલી ભાષામાં ઉપદેશ આપતા હતા બરાબર તપસ્યા કરી ઉર્વેલ જે નામની જગ્યા હતી ત્યાં અને જ્ઞાન પ્રાપ્તિ નિરંજરા નદીના કાંઠે પીપળાના વૃક્ષ નીચે અને એ જ્યાં એમને જ્ઞાન પ્રાપ્તિ થઈને એ ગયા પ્રથમ ઉપદેશ એમને સારનાથ નામની જગ્યાએ આપ્યો અને સારનાથ જે પહેલો ઉપદેશ આપે એ ધર્મચક્ર પરિવર્તન કહેવાય શું કહેવાય છે ધર્મચક્ર પરિવર્તન બરાબર કહેવામાં આવે છે ક્લિયર આટલું યાદ રાખજો બીજું એને અષ્ટાંગિક માર્ગ હતા કે ભાઈ આ આ જે છે એમને પહેલાં તો કીધું કે ભાઈ ચાર દ્રશ્યો એને જોયા એનાથી એનું મન જે છે એ બદલે છે જ્યારે એને એના પિતાને એને ખૂબ જે છે એ લાડકોટથી ઉછેરે છે ત્યારે આગળ જતાં એ પોતે જે છે એ નગર દર્શન કરવા જઈને એક રોગીને જોવે એક વૃદ્ધને જોવે એક નનામી જોવે એક સાધુ જોવે આ ચાર વસ્તુ જોઈને હૃદય દ્રવી ઉઠે છે અને એને લાગે કે જીવન દુઃખમય છે જીવન કેવું છે દુઃખમય છે આ દુઃખ દૂર કરવા માટે શું કરવું જોઈએ દુઃખ દૂર કરવા માટે એને શું કીધું કે દુખ છે જીવન છે દુઃખમય છે અને દુઃખને દૂર કરવા માટે એને ચાર આર્ય સત્યો કીધા દુઃખ માટે કે દુઃખ સંસાર કેવું છે દુઃખમય છે અને દુઃખનું કારણ શું છે તો કે તૃષ્ણા તમારી અપેક્ષા તમે કોઈ પ્રત્યે અપેક્ષા રાખો એ તમારા દુઃખનું કારણ દુઃખનો નિરોધ કઈ રીતે તો કે ઈચ્છા ઉપર વિજય કરવા માટે વિજય પ્રાપ્તિ તમારી ઈચ્છા તમારે જે છે એ તમારી ઈચ્છા તમારે કેવું થવું જોઈએ તો કે સંતુષ્ટિ થવું પડે અને એ જ કારણ એનાથી તમે તમારું દુઃખની જે છે એ તમારે એની સમાપ્ત કરી શકો તમે હવે સાયકલ હોય અને તમે ફોર વ્હીલરના સપના જોતા હોય તો દુઃખ તમે તમારી ઈચ્છાઓ ઉપર કાબુ મેળવીને એ સાયકલમાં આનંદ આનંદ મેળવો તો તમે દુઃખ તમારું સમાપ્ત થઈ દુઃખનો નિરોધ કઈ રીતે દુઃખને જે છે જે છે એ અંત કઈ રીતના કરો તેના માટે એને કીધું કે એના માટેનું અષ્ટાંગિક માર્ગને અનુસરવું જોઈએ અષ્ટાંગિક માર્ગ ને અનુસરવું જોઈએ આગળ હિનિયાન મહાયાન સમજાવીશ જીપીએસસી વોરિયર એના માટે તું મારા લેક્ચર યુપીએસસી વાળા જીપીએસસી વાળા જોઈ લેજે એમાં ડિટેલમાં ઘણી ચર્ચા કરી છે એ જોઈ લેજે અષ્ટાંગિક માર્ગમાં હું કીધું તો કે એને સમ્યક દ્રષ્ટિની વાત કરી કે સત્ય અને અસત્યને ઓળખવાની તમારી પાસે દ્રષ્ટિ હોવી જોઈએ પછી એને કીધું સમ્યક સંકલ્પ હોવો જોઈએ કે જે તમે જે છે દુઃખને કેવી રીતના જે છે ઓછું કરવું તો એના માટે સમ્યક દ્રષ્ટિ હોવી જોઈએ સંકલ્પ હોવો જોઈએ ઈચ્છા રહીત સંકલ્પ તમારી કોઈ પણ જાતની ઈચ્છા ન હોય એ ટાઈપનો સંકલ્પ કરવાનો વાણી કેવી જોઈએ કે મૃદુ હોવી જોઈએ મૃદુ પ્રિય અને સત્યવચન પછી ખોટે ખોટી હા આ કરતા હોય એને એને કહેતા કે ઓહો ખોટે ખોટું કોકને પોરહો ચડાવતા હોય કોકને પીન મારતા હોય એ નહીં વાણી હોવી જોઈએ બધાને ગમે એવી હોવી જોઈએ અને સત્ય વચન એટલે સાચું કહેવાની તમારી આવડત કર્મ કેવું હોવું જોઈએ તો તમે બીજાને દાન આપતા હોય દયા હોય તમારી અંદર અહિંસા ભાવ હોય સદાચાર હોય આવા યુક્ત તમારા કર્મ હોવા જોઈએ કર્મ તમારા કાર્યો કેવા હોવા જોઈએ તો કે દાન દયા અહિંસા અને સદાચાર તમારી આજીવિકા કેવી હોવી જોઈએ તો કે ઉચિત હોવી જોઈએ અને સદાચાર પૂર્ણ જીવન જીવવાનો પ્રયાસ હોવો જોઈએ આજીવિકા જે છે એ તમારા પૈસા કમાવાની રીત તો કે નૈતિકતાને આધીન તમે પૈસા કમાતા હોય એ ટાઈપનું આજીવિકા હોય વ્યાયામ એટલે શું તો કે વિવેકયુક્ત તમારો પ્રયત્ન જેવો હોવો જોઈએ બરાબર સ્મૃતિ કરણીય અને અકરણીય ઉપર ધ્યાન આપવું જોઈએ શું કરવું અને શું ન કરવું એના ઉપર તમારું ધ્યાન હોવું જોઈએ અને સમાધિ ચિત્તની એકાગ્રતા હોવી જોઈએ સમ્યક સમાધિ એટલે ચિત્તની એકાગ્રતા આ અષ્ટાંગિક માર્ગ થકી જે છે એને કીધું કે તમે તમારા દુઃખનો ઉપાય શોધી શકો છો બરાબર ચાર આર્ય સત્ય આપ્યા આષ્ટાંગિક આઠ માર્ગો આઈ છે અને જે છે બૌદ્ધ ધર્મના ત્રિરત્નો એટલે કહ્યા તો કે બુદ્ધ ધર્મ અને સંઘ આ ત્રિરત્નો કહેવામાં આવે છે બૌદ્ધ ધર્મની અંદર ક્લિયર યાદ રાખવાનું ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા પ્રતીકો એના જન્મ સાથે સંકળાયેલું કમળ અને સાંઠ આ પ્રતિક છે કમળ અને સાંઠ બરાબર ગૃહ ત્યાગ સાથે જે છે એનો ઘોડો છે ઘોડો જે છે એ ગૃહ ત્યાગની વાત છે બીજું જે છે અને ગૃહ ત્યાગ કર્યો એને મહાભિનિષ્ક્રમણ કહેવાય છે ભગવાન બુદ્ધે જે ઘર છોડ્યું હતું ઓગણત્રીસ વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો એને મહાભિનિષ્ક્રમણ પીપળાના વૃક્ષ નીચે એને જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય નિરંજરા નદીના કાંઠે બોધ ગયાનું સ્થળ જે છે ત્યાં નિવારણ એટલે એનું પગનું ચિહ્ન માનવામાં આવે ભગવાન બુદ્ધમાં નિવારણ એટલે કે મોક્ષ પ્રાપ્તિ માટે પગનું ચિહ્ન અને એનું મૃત્યુનું ચિહ્ન એટલે કહ્યું તો કે સ્તૂપ ગણવામાં આવે છે મૃત્યુનું ચિહ્ન સ્તૂપ બરાબર ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા બીજા એમને દસ શીલ દસ સિદ્ધાંતો આપેલા હતા અહિંસા સત્ય બોલવાનું અસ્તય કરવાનું જે છે અસ્તય જે છે ચોરી નહીં કરવાની બરાબર અપરિચય ખોટે ખોટું ભેગું નહીં કરવાનું વ્યાભિચાર નહીં કરવાનો નશો નહીં કરવાનો ખોટા તમારે જે છે અફીણને દારૂને ક્યારે જે છે એ નશો નહીં કરવો ક સમયે ભોજન નહીં લેવાનું અડધી રાતે ઉઠીને ભોજન કરતા હોય મમરા દાબતા હોય હોસ્ટેલોમાં રહી રહી મમરા દબવાની ના પાડી જો ભગવાન બુદ્ધે કેમ તો કે ભાઈ પછી લઈ તમારા પેટમાં કસમય જમો એને કારણે જે છે શું થાય તો કે તમારા બોડીની અંદર ફેટ વધે ખોટે ખોટું બરાબર લોજિકલ કીધું તું સુખમય પથારીનો ત્યાગ કરવાનો જો સુખમય પથારીમાં તમે છ કલાકની જગ્યાએ તમે આઠ કલાક સુઈ જાઓ પછી ક્યાંથી પાસ થાવ એટલે સુખમય પથારીનો ત્યાગ કરવાનો અને બ્રહ્મચર્યનું પાલન કરવાનું કે જીવનમાં જો તમારે સુખી થવું હોય તો બ્રહ્મચર્યનું પાલન કરવાનું આવા જે છે એને શીલ સિદ્ધાંતો કીધા બધા પ્રેક્ટિકલ અહિંસા ભાઈ હિંસા ન જ કરવી જોઈએ સત્ય જ બોલવું જોઈએ જીવનમાં ચોરી કરવાનું જ ન હોય કોકનું બઠાવી લેવાની તમારી વૃત્તિ હોય તો તમે કોઈ બી સુખી ન થાઓ બીજું ભેગું કરી લેવાનું વૃત્તિ હોય તોય તમે ભેગું તમે મટિરિયલ જ ભેગું કરતા રાખો તો તમે પાસ ન જ થાવ વ્યાભિચાર તો કરવો જ ન જોઈએ તમારે નશો ન કરવો જોઈએ બરાબર ક સમયે ભોજન કોકના મમરા ખાઈ લેવા અડધી રાતે માં ઉઠીને કોકના ડબ્બા ખોલીને ખાઈ જવા પોતાને અડધી રાતે સારું ન લાગે પછી ફાંદ વધી જાય તમારે બરાબર ફેટ વધી જાય સુખમય પથારી નો ત્યાગ કરવો જોઈએ તમારે એકદમ ભોય તળિયે સુવું જોઈએ અને નું પાલન કરવું જોઈએ ક્લિયર તો લગન કરી લે બ્રહ્મચર્ય નો થાય એવું તો ગૃહસ્થાશ્રમ શરૂ કરી લે મારા ભાઈ ત્રણ પીટક પીટક વિનય પીટક અને અભિધમ પીટક ત્રણ પીટકો હતા બૌદ્ધ ધર્મના ત્રણ ગ્રંથો ક્લિયર પછી આપણે વાત જે છે બૌદ્ધ ધર્મની બે વાત કરી ત્રીજી પૂર્વ બસો એકાવન માં પાટલીપુત્રમાં માં ભરાય છે અશોકના સમયમાં ભરાય છે મૌર્ય વંશના રાજા અશોક ભરે છે મોગલીપુત્ર ત્રીસ ના અધ્યક્ષ હતા પહેલામાં મહાકશ્યપ બીજામાં રેવત સ્થવી અને ત્રીજામાં મોગલીપુત્ર ત્રીસ હોય અને આની અંદર અભિધમ પીટક ની રચના થઈ અને બીજો એક ગ્રંથ કથાવત્thu ગ્રંથ ની રચના થઈ આ યાદ રાખજો કથાવત્thu ગ્રંથ ની રચના થાય છે બરાબર આ યાદ રાખજો ક્લિયર એટલે તમારે ત્રીજી સભા પછી ચોથી સભા ક્યારે ભરાય ઇશ્યુશન પ્રથમ સદીમાં ભરાય છે કુંડલવન કાશ્મીરમાં જે છે એ ત્યાં ભરાય છે બારામુલ્લાની બાજુમાં આવેલું છે કુંડલવન ત્યાં ભરાય છે બરાબર અને કનિષ્ક કુષાણ વંશનો રાજા કનિષ્ક હતો એ કુષાણ વંશના રાજા કનિષ્કના જે છે એ સંરક્ષણ નીચે આ સભા ભરાય છે વસુમિત્ર આના અધ્યક્ષ હતા વાઇસ પ્રેસિડેન્ટ કોણ હતા અશ્વત ઘોષ વસુમિત્ર જે છે એ હિનિયાન બૌદ્ધ ધર્મની સ્થાપના કરે અશ્વઘોષ જે છે એ મહાયાન બૌદ્ધ ધર્મની સ્થાપના કરી બરાબર આની અંદર મહાયાન બૌદ્ધ ધર્મની અંદર મહત્વનું યાદ રાખજો મૂર્તિ પૂજા હતી મૂર્તિ પૂજા હતી હિનિયાન જે છે એ મૂર્તિ પૂજાનો વિરોધી હતો મૂર્તિ પૂજાનો વિરોધી હતો ભગવાન બુદ્ધ જે છે એને એક વ્યક્તિ માનતા હતા આ લોકો શું કીધું વ્યક્તિ એક વ્યક્તિ એક મનુષ્ય માનતા હતા જ્યારે આ લોકોને હું એક ભગવાન માનતા હતા બરાબર આવી રીતના અલગ અલગ બે ભાગ પડી ગયો છે મહાયાન અને બૌદ્ધ ધર્મ હિનિયાન બૌદ્ધ ધર્મનો બરાબર અને મહાવિભાષા નામનો સંસ્કૃત ભાષાનો ગ્રંથ લખાય છે આને મહાવિભાષા નામનો જે છે ગ્રંથ લખાય છે મહાવિભાષા નામનો જે છે એ ગ્રંથ લખાય છે હું થોડોક સાઈડમાં જતો રહું છું આ મહાવિભાષા નામનો જે ગ્રંથ જે છે ને એ લખાય છે ક્લિયર ઓકે આગળ વધીએ આવે આપણે ક્લિયર આટલું સમજાઈ ગયું હવે આપણે વાત કરશું જૈન ધર્મની બોલો ભાઈ કાંઈ થઈ ગયું કોમેન્ટ કરો કાંઈ વાંધો છે હવે જૈન ધર્મની વાત કરીએ જૈન ધર્મના સ્થાપક મહા વર્ધમાન મહાવીર જન્મ ઈસવીસન પૂર્વ પાંચસો નવાણું ઘણી બધી પુસ્તકમાં પાંચસો ને ચાલીસ પણ હશે આ બે બે જે છે એ ઘણીવાર લખાય છે આપણે બે યાદ રાખવાનું પાંચસો નવાણું અથવા પાંચસો ચાલીસ જન્મ કુંડગ્રામમાં થયો તો વૈશાલીની નજીક કુંડગ્રામમાં મૃત્યુ પાંચસો ને સત્યોતેરમાં પાંચસો નવાણું પ્રમાણે જે છે એ જે છે પાંચસો ને સત્યોતેર માં અને જે છે માનવામાં આવે છે બરાબર મૃત્યુ સ્થળ પાવાપુરી હતું પાવા રાજગુરુ અથવા પાવાપુરીમાં બહુતેર વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે આયુષ્ય પહેલાં એંસી વર્ષ જીવે છે આ બહુતેર બાળપણનું નામ પહેલાંનું સિદ્ધાર્થ હતું આનું નામ વર્ધમાન હતું કેવું હતું વર્ધમાન હતું હવે આમ ઓલાના માતાનું નામ મહાદેવી હતું આમના માતાનું નામ ત્રિશિલા દેવી લીછવી નરેશ લીછવી લીછવી શાસક હતો ચેટકી એ ચેટકની ચેટકી ચેટકની બહેન હતી ચેટકીને એ ચેટક લીછવી નરેશ ચેટકની બહેન હતી ત્રિશીલા દેવી એ જે છે વર્ધમાનની માતા હતી પિતા કોણ હતા સિદ્ધાર્થ હતા ત્યાં કોણ હતા પિતા સુધોધન હતા અહીંયા પિતા કોણ હતા સિદ્ધાર્થ હતા ક્ષત્રિય કુળમાં જે જન્મ થયો હતો અંદર જન્મ ગૃહ ત્યાગ પહેલા ઓગણત્રીસ વર્ષે ગૃહ ત્રિયા કરી વર્ષે ગૃહ વર્ષ પેલાની પત્નીનું નામ યશો ધરાશોદા હતું શું નામ હતું યશોદા આ જે છે પેલાને દીકરાનું નામ રાહુલ હતું આમના દીકરા દીકરી હતી દીકરીનું નામ પ્રિય બીજું નામ અર્ણોજા હતું શું નામ હતું અર્ણોજા ના જમાઈનું નામ જામાલીસ ને જામાલી

સ્થાનકવાસી એવા ભાગ અલગ અલગ પડે છે બરાબર જે છે સ્થાનકવાસી આવા પણ અલગ અલગ ભાગ પડે અંદર પૂજા કરતા અને દેરાવાસી લોકો જે છે એ મૂર્તિ મૂર્તિ પૂજા કરતા બરાબર સ્થાનકવાસી જે છે એ દેર દિશાની પૂજા ચાર દિશાની પૂજા કરતા ને દેરાવાસી જે છે એ મૂર્તિ પૂજા કરતા બરાબર એ ગયા શ્વેતાંબર જે છે એ શ્વેત વસ્ત્ર ધારણ કરતા જો આ આ બંને જે છે ને સ્થાનક વાસી ને દેરાવાસી એ મૂળ શ્વેતાંબર શાખાના જ શ્વેતાંબર ની બે ભાગ છે શ્વેતાંબર ના જ આગળ એકા બે ભાગ પડે છે બરાબર શ્વેતાંબર શ્વેત વસ્ત્ર ધારણ કરતા દિગંબર એટલે નગ્ન રહેતા એ બરાબર અને આગળ જતા આ શ્વેતાંબરના ત્રણ ભાગ પડે સ્થાનકવાસી દેરાવાસી તેરાપંથી મૂળ શ્વેતાંબર અને દિગંબર પહેલો ઉપદેશ જે છે એ ક્યાં આપ્યો હતો સારનાથમાં ક્યાં રાજગુરુ પા એની વિપુલ ચલની પહાડીઓમાં આપ્યો ભગવાન બુદ્ધે ક્યાં આપ્યો હતો સારનાથમાં આવ્યું તો ધર્મચક્ર પરિવર્તન ત્યાંથી થાય અને આમને પહેલો ઉપદેશ ક્યાં આપ્યો હતો રાજગુરુની નજીકની પહાડીઓમાં પહેલા હવે પાલી ભાષામાં ઉપદેશ આપતા હતા આ કઈ ભાષામાં આપતા હતા અર્ધ માગધી ભાષામાં બરાબર ક્લિયર આટલું બે બૌદ્ધ ધર્મની સભાઓ ભરાય છે બસો 298 માં પાટલીપુત્ર ખાતે ચંદ્રગુપ્ત મૌર્ય ભરે છે ને પેલાના અધ્યક્ષ હતા સ્થૂલિભદ્ર કોણ હતા સ્થૂલિભદ્ર આપણે હમણાં વાત થઈ ને કે ધનાનંદના ધનાનંદ જે છે એ ધનાનંદના અ અમાત્ય સક્તાલનો દીકરો એટલે સ્થુલિભદ્ર એ સ્થૂલિભદ્ર જે છે એના સમયગાળામાં બે ભાગ પડે છે અને સ્થુલિભદ્ર છે એ શ્વેતાંબર જૈન ધર્મનો સ્થાપક હતો. જ્યારે દિગંબર જૈન ધર્મનો સ્થાપક એટલે કોણ? ભદ્રબાહુ. આ ભદ્રબાહુના કોન્ટેક થી ચંદ્રગુપ્ત મૌર્ય જૈન ધર્મ સ્વીકારી લે છે. એ જે છે દિગંબર જૈન ધર્મ એવા બે ભાગ પડે અને જૈન ધર્મના ગ્રંથોની મૌખિક રચના થાય છે. ઈસવીસન પૂર્વ બસો ને અઠ્ઠાણુંમાં આ ઘટના ઘટે. ઈસવીસન પાંચસો ને બારમાં વલભીમાં ધ્રુસેન એની રાણી ચંદ્રલેખાના કહેવા નથી કારણ કે એની રાણી ચંદ્રલેખા હતી એ વાકાટા વંશની રાજકુરી હતી અને જૈન ધર્મનું પાલન કરતી આ ચંદ્રલેખાના કહેવાથી એનો પતિ ધ્રુસેન બીજી બૌદ્ધ ધર્મની સભા બોલાવે છે એના સભ્ય એના 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 અધ્યક્ષ હતા દેવાર્ધિ શ્રમાસ્રવણ સમ દેવાર્ધિ શ્રમાસ્રવણ જે છે એના અધ્યક્ષ હતા જૈન ધર્મના ગ્રંથો અહીંયા લિપિબદ્ધ થાય છે મૌખિક ગ્રંથો હતા એ બધા ગ્રંથોનું અહીંયા લિપિબદ્ધ કરવામાં આવે છે બરાબર ક્લિયર બીજું જૈન ધર્મના મહત્ત્વના બે જે છે એ ફિલોસોફીને યાદ અનેકાંતવાદ અને શ્યાયવાદ આ ફિલોસોફી યાદ રાખવાના ખાલી નામ યાદ રાખવાના આ જૈન ધર્મની દેન છે અનેકાંતવાદ અને શ્યાયવાદ અનેકાદવાદ છે એ વસ્તુ સાથે એ ફિઝિકલ ભૌતિક વસ્તુઓ સાથે સંકળાયેલી અને શ્યાયવાદ જે છે એ સાપેક્ષતાના સિદ્ધાંત સાથે સંકળાયેલો છે સાપેક્ષવાદની વાત છે કમ્પેરેટિવલી સાપેક્ષતાના સિદ્ધાંત સાથે સંકળાયેલું છે શ્યાયવાદનો સિદ્ધાંત અને અનેકાદ વાદ જે છે એ વસ્તુ સાથે સંકળાયેલો વાદ છે બંને જૈન ધર્મના મહત્વની જે છે એ ફિલોસોફિકલ જે છે વાદ છે યાદ રાખવાના છે બરાબર જૈન ધર્મના પાંચ અણુઓ હતા અણુરત્નો કહેવામાં સત્ય અહિંસા અપરિગ્રહ એટલે સંગ્રહ નહીં કરવાનો અસ્થ એટલે ચોરી નહીં કરવા પાંચમું અણુરત્ન જે છે એ કોને આપ્યું હતું તો કે ચોવીસમાં તીર્થંકર મહાવીર સ્વામી અને મહાવીર સ્વામી ચોવીસમાં તીર્થંકર હતા એને આપ્યું હતું બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય જે છે એનું પાલન સાધુઓ અથવા કે સંઘના જે છે સાધુ અને સાધ્વીઓએ પાડવાનું થતું હતું બરાબર બ્રહ્મચર્ય એવું કીધું જ્યારે ગૃહસ્થ આશ્રમ પાલન કરતા હોય એ લોકોએ આનું પાલન કરવાનું ગૃહસ્થ આશ્રમના લોકો હોય એ લોકોએ આનું ચારનું પાલન કરવાનું પાંચમાની જરૂર નહોતી પરંતુ બ્રહ્મચર્ય જે છે પાંચમું જે છે સાધુ અને સાધ્વી આ ચારનું તો પાલન કરવાનું એની સાથે બ્રહ્મચર્યનું પણ પાલન કરવાની વાત હતી ક્લિયર જૈન ધર્મના આધ્ય સ્થાપક કોણ હતા ઋષભદેવ બરાબર છે એ સ્થાનક ક્યાં હતું પાલીતાણા મૂળ નામેનું હસ્તગીરી પણ હતું પાલીતાણાની સ્થાપના કોને કરી હતી તો કે નાગાર્જુને કરેલી હતી આ નાગાર્જુન કોણ હતા એની વાત આપણે કરેલી ઢાંક ક્યાં હતા એ ઢાંકના રાજકુવર હતા ઢાંક ક્યાં આવેલું છે ઉપલેટા તાલુકામાં આવેલું છે ઢાંકગીરી હતો ઢંકગીરીના રાજકુંવર હતા વાસુકી નાગ રાજા ઢાંકના રાજા વાસુકી નાગના દીકરા હતા નાનપણથી જ એ જે છે એ આલેચ પર્વતમાળાની અંદર લખડતા હતા ઢાંકની આજુબાજુની પર્વતમાળાને આલેચ પર્વતમાળા કહેવાય છે એ વાસુકી નાગ જેઠવાના દીકરા હતા ને એ એ વિસ્તારની અંદર એ રખડતા અંતમાં જે છે એને જ્ઞાન ખૂબ જ્ઞાનની પાસેથી જ્ઞાન મેળવવાની એની બહુ ખૂબ જે ઉત્કંઠતા હતી એમને આગળ જતા એને એક જૈન સાધુ મળે છે એનું હોય છે પાદ લિપતા

પ્રસિદ્ધ રસાયણ શાસ્ત્રી અને આગળ જતા એ પાલિતાણા વસાવી અને આગળ જતા એ નાલંદામાં જતા રહે ક્યાં જાય છે નાલંદા અભ્યાસ માટે જાય છે અને ત્યાં ખૂબ પ્રસિદ્ધ પામે છે ક્લિયર પાલિતાણાના જૂના નામ પાદલિપ્તપુર અને જે છે એ હસ્તગીરી પણ યાદ રાખજો અને ઋષભદેવ જે છે એમના દીકરી બ્રાહ્મી એ બ્રાહ્મી એ જે છે બ્રાહ્મી લિપિની રચના કરેલી બ્રાહ્મી લિપિની રચના કોને કરી તો કે ઋષભદેવ જે છે એમના દીકરી બ્રાહ્મીએ કરેલી છે આ યાદ રાખજો ક્લિયર જૈન ધર્મના ત્રણ રત્નો પહેલામાં હું હતું બૌદ્ધ ધર્મ અને સંઘ જ્યારે જૈન ધર્મના ત્રિરત્નો કહે છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર સમ્યક દર્શન જ્ઞાન અને ચરિત્ર જે છે એ ત્રિરત્ન છે બરાબર જૈન ધર્મના તીર્થંકરો અને સિંહ એના ચિહ્નોની બાબતમાં પહેલા તીર્થંકર આમ તો ચોવીસ થઈ ગયા. અંતિમ કયા હતા? તો કે આપના જે છે એ મહાવીર સ્વામી મહાવીર સ્વામી જે છે એમનું નિશાન સિંહ પાર્શ્વનાથ ત્રેવીસ માં થઈ ગયા એમનું નિશાન સાપ નેમિનાથ કૃષ્ણ ભગવાનના ભાઈ એમનું નિશાન શંખ સંભવનાથ નો નિશાન ઘોડો ત્રીજા નંબરના બીજા નંબરના કોણ અજીતનાથનો હાથી અને ઋષભભાઈનો સાંઠ આ પહેલા નંબરના તીર્થંકર ત્રીજા નંબરના બીજા ત્રીજા ત્રેવીસમાં અને સોરી બાવીસમાં અને આ ત્રેવીસમાં આ જે છે ચોવીસમાં તીર્થંકર આ યાદ રાખજો પહેલાના સાંઠ બીજાનો હાથી ત્રીજાને ઘોડો બાવીસમાં ને શંખ ત્રેવીસમાંનો શ્રાપ અને સાપ અને ચોવીસમાંનો સિંઘ બીજું મનુષ્યને ત્રણ વર્ગમાં વહેંચાતા મહાવીર સ્વામીએ મનુષ્યને ત્રણ અવ્રતિ ધર્મને ન પાલન કરનારા નાસ્તિકો અણુવ્રતિ નિયમોનું આંશિક પાલન કરનારા ગૃહસ્થો સર્વવ્રતિ બધા વર્ણો જે છે વ્રતનું નિયમ અનુસાર સંપૂર્ણ પાલન કરનારા એટલે કે અવ્રતિ અણુવ્રતિ અને સર્વવ્રતિ આવા ત્રણ જે છે મનુષ્યને કેટેગરીમાં વહેંચાતા મહાવીર સ્વામી અવ્રતિ એટલે ધર્મનું પાલન ન કરનાર અણુવ્રતી એટલે આંશિક પાલન કરનારા ગૃહસ્થ આશ્રમ સર્વવ્રતી એટલે જે જે બૌદ્ધ જે સંઘની અંદર સાધુ અને સાધ્વીઓ એ સર્વવ્રતી કહેવામાં આવતા જોઈ લો ભાઈ બાવીસ માં એ જ આવશે નેમિનાથે જ આવશે ક્લિયર શ્વેતાંબર આપણે વાત કરી સ્થુલિભદ્ર દિગંબર ભદ્ર બાહુ સ્થાપના કરે આગળ જતા શ્વેતાંબરના પણ ત્રણ ભાગ પડે દેરાવાસી મંદિર માર્ગી એટલે કે મંદિર અને જે છે એની સ્થાનકવાસીઓ એને ઢુંડિયા પણ કહેતા એ ઢુંડિયા પણ કહેતા ચાર દિશાની પૂજા કરતા ચાર દિશાની પૂજા કરતા આ લોકો મૂર્તિ પૂજા કરતા અણુવાસી એટલે અથવા એને તેરાપંથી સંપ્રદાય પણ કહેવાય એની સ્થાપના ભીખલ નામના સાધુએ કરી હતી ભીખલ ભાઈએ અણુવાસી અથવા કે જે છે એ તેરા પંથની સ્થાપના કરેલી અને કચ્છના જે જૈનો છે એ મોટા પાયે તેરા પંથીઓ છે કેવા છે તેરા પંથીઓ છે તેરા નામનું ગામ છે જૈન ધર્મનું મહત્વનું કેન્દ્ર છે ને એના આધારે એ લોકો તેરા પંથીઓ કહેવાય છે અને ભીખલ નામના જૈન સાધુએ એની સ્થાપના આ પંથની કરી દેરાવાસીની સ્થાપના અને પછી આવે સ્થાનકવાસીની સ્થાપના બરાબર હવે જે આ સ્થાનકવાસી જે છે ને એ લીંબડીથી શરૂઆત થયો એ લીંબડીથી થયો તો બરાબર આ યાદ રાખજો લીંબડીથી જે છે સ્થાનકવાસી જૈન ધર્મની શરૂઆત થઈ એ યાદ રાખજો બરાબર બીજું આ બધા સામૈયા પંથ અથવા તારણ પરથી તરણાતરે પછી આ બધા યાદ રહે ભલે બાકી રહેવા દીધો દિગંબરને ત્રણ ભાગ પડે બીસ પંથ થી તેરા પંથી થી ને સામૈયાને યાદ રહે ભલે બાકી રહેવા દે ખાલી આપણે દેરા વસિં સ્થાનકવાસી યાદ રહેવા દે શ્વેતાંબર દિગંબર અને દેરાવાસી અને સ્થાનકવાસી ક્લિયર હવે વાત કરીશું આપણે મૂળ બ્રાહ્મણ ધર્મ ભાગવત ધર્મ અથવા સનાતન ધર્મ ની વાત કરીશું ક્લિયર આટલું સમજાઈ ગયું બધાને તો આગળ વાત કરી આપને ક્યાર ના મારા બટાવ કોમેન્ટ કર્યા કઈ લાઈનુ મારી લો તો ફોન નંબર એક્સેન્જ કરી લ્યો લાગુ પડે એને ગુડ નાઇટ ઈચ્છે મારા હાળાવ બ્રહ્મચર્યા શ્રમવાળાઓ ગૃહસ્થાના સપના જોતાઓ આમાં કેમ તમે પાસ તમને કેમ મારે પીઆઈ બનાવવા પીએસઆઈ પીઆઈ હવે હુ જાલ તું હુઈ જા કોમેન્ટ નહીં કરતું બ્લોક મારવો પડશે આ નીચે વાહિયાત કોમેન્ટ ચાલુ જ હોય છે લાગુ પડતું એ કે ગુડ નાઈટ બરાબર તારામાં લાગુ પડે ને એલ થઈ ગઈ છોકરી ઘરે કે હવે લગ્ન કરી દઈએ ટાણા હામાં લંગરિયા નાક તો બંધ થતું ના કનિષ્ક જે છે મહ્યાનમાં માનતો હતો સંદીપ કનિષ્ક જે છે એ મહાયાન બૌદ્ધ ધર્મમાં માનતો હતો ભાઈ બરાબર ઓકે ક્લિયર આગળ વધીએ કોઈને કઈ ભણવામાં કઈ કર્યું હોય તો કયો ભાઈ પછી આમાં લંગરિયા નાખવાની એ છે તો પછી આમાં તમને પોખી લઈશું એમનો વાહિયત કોમેન્ટ કે આ પ્લેટફોર્મ તમારા આના હાટું થોડું હોય ભાઈ આ પ્લેટફોર્મ કઈ લાઈન ઉમારવા હાટું છે નીચે નીચે મારા વાતું કરતા બોલો હા મારા દીકરો અહીંયા ક્યાંય ન મળે તો એ જે લોકડાઉન છે ને કે સાહેબ બગીચે જવાતું નથી કે એટલે કે તમારે અહીંયા આવી કે લાઈન ઉમારો અહીંયા હોય નહીં કે બધા એટલે કે અશોક જે છે એ મહાસાંગીક માં માનતો હતો અશોક ના સમયમાં છે ને ઓલા મહાસાંગીક ને સ્થવિર છે ને એ લોકો ભેગા થઈ જાય છે ત્રીજા બૌદ્ધ ધર્મ સભા વખતે મહાસાંગીક અને સ્થવિર બે ભાગ અલગ અલગ પડે એ લોકો ભેગા થઈ જાય છે અને મહાસાંગીક માં માનતો હતો અશોક પણ એ પ્રશ્ન પૂછાયો છે સમીર ક્લિયર કોઈ આડાવડી કોમેન્ટ કરતા ને ઉપાડી લઈ તમે કોઈ અંદરો અંદર વાતું કરીને એટલે હું પોખી લેવાનો હું અહીંયા પછી કહેતા નહીં કે સાહેબ તમે અમારી આબરૂ કાઢ નહીં બધાની વચ્ચે કે મારા દીકરો અહીંયા છે ને તમારે ભણવા સિવાય કઈ વાત નહીં કરવાની કારણ કે મારું ધ્યાન તમારી કોમેન્ટમાં જાય નીચે એક પણ કોમેન્ટ આવે ને તરત મારે નીચે પડે કે ભાઈ શું છે બરાબર ભણવાને રિલેટેડ કઈ પણ ઇશ્યુ હોય ભાઈઓ બહેનો આમાં એને ઘણા બધા મૂંઝાઈ જાય સાહેબ ને કે પૂછાય નહીં કે ગમે ત્યારે આબરૂ કાઢ લે કે મજાક કરી નાખે બધાની વચ્ચે કે ને ને પાછા બીજા કે કેટલાય ઓનલાઈન વિડીયો જોતા હોય પાછળથી એની વચ્ચે આબરૂ નીકળી જાય છે ભણવાને રિલેટેડ ક્યારેય કાંઈ મજાક નહીં કરું તમારી જો ભાઈ આવા બે ત્રણ મુદ્દા હોય એક તો ખોટા ટાઈમપાસ થયા છે ને આપના લેક્ચરમાં આવે નહીં બીજો ફાયદો વાહિયાત કોમેન્ટ કરે ને એનાથી તમે લોકો ડિસ્ટર્બ થવાનો હું પણ ડિસ્ટર્બ થાવ ને એવા ડિસ્ટર્બ કરે નહીં ત્રીજી વસ્તુ ખોટા વાહિયાત પાસ કરવાવાળા લોકો આવે નહીં આ પ્લેટફોર્મને મારા લેક્ચરના પ્લેટફોર્મને જે છે લંગરિયાનું પ્લેટફોર્મ ન સમજે કાંઈ લંગરિયા નાખી દે એટલે હાલશે ચોથી વસ્તુ આવા કદાચ કોક આવીને આવું પણ કામ કરી જાય તો આપણે બધા હિસ્ટ્રી વાંચી વાંચી અત્યારે ફેક્સ વાંચી વાંચીને કંટાળ્યા હોય આપને બે ઘડી એ લોકોના નામનો આનંદ કરીએ આપણે શું કરીએ આનંદ થઈ જાય બરાબર ઓકે હાલો આગળ વધીએ હવે આગળ વધીએ હવે છે ને દુનિયામાં એકમાત્ર દરેક દરેક ધર્મ હતા ને અબ્રાહમી અબ્રાહમ ધર્મો જે કહેવાય ખાસ કરીને અબ્રાહમ ધર્મો જે છે એ ખાસ કરીને કે તો કે યહુદી અને મુસ્લિમ અને ખ્રિસ્ત બહુ પેલા ને અબ્રાહમ હતા તો કે ભગવાન અબ્રાહમ એને દર વખતે એ લોકો એમ કહેતા કે અબ્રાહમ નામનો એક ભગવાન છે અને સમયાંતરે છે ને એક પોતાનો સંદેશક પૃથ્વીની અંદર મોકલે સંદેશક એને એક એક ગ્રંથ લખે લોકોને એક સ્પેસિફિક ઉપદેશ આપે અને ઉપદેશનું પાલન કરવાનું અને એના આધારે એક ધર્મની સ્થાપના થાય તો કે આમાં શરૂઆતમાં યહૂદી થયો કયો ધર્મની સ્થાપના થઈ યહુદી હવે આવી રીતના યહૂદી ધર્મ આવે પછી આગળ જતા ઈસુ ખ્રિસ્ત આવે ભગવાન ફરીથી અબ્રાહમ જે છે એ જે છે ખાસ કરીને ઈશુ ખ્રિસ્તને મોકલે એ પણ એક ગ્રંથ લખી નાખે બાઇબલ અને જે જન્મ છે એ ઈશા ઈશા ધર્મની સ્થાપના કરી ફરીથી દુનિયામાં પાપાચાર આ તે વધી જાય ફરીથી જે અબ્રાહમ એક વ્યક્તિ પોતાનો સંદેશક મૂક્યો અને એ અંતિમ સંદેશક હોય એ પોતાનો કેવો હોય અંતિમ સંદેશક મોકલે એનું નામ પૈગમ્બર હોય કોણ હોય પૈગમ્બર એ અબ્રાહમ ભગવાન છે એનો અને અંતિમ હોય અને એ જે છે કુરાન લખે અને સ્પેસિફિક ઉદાહરણ આપે ને એ જડતાથી આગળ જતા એમ કહે છે કે આનું પાલન કરવાનું હવે જે દુનિયામાં ભગવાન અબ્રાહમ જે છે એ કોઈ નવો 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 જે છે એ સંદેશક નહીં અંતિમ સંદેશક પેગમ્બરને જ મોકલું અને એ કહે કે આ કુરાનમાં જે લખ્યું ને એ જ પાલન કરવાના અંતિમ શબ્દો છે આનું જ પાલન કરો આવી રીતના દરેક ધર્મનું કોઈને કોઈ રીતે એમ કીધું કે ભગવાનના સંદેશક તરીકે આવે છે એક ગ્રંથ લખે એક નિયમાવલી લખે અને એને જ ફોલો કરો કોઈ દરેક ધર્મ જે છે એની આવી જ વાત હતી કન્ફ્યુશિયસ જે છે એ કન્ફ્યુશિયસ ની અંદર પણ આવી જ વાત હતી કન્ફ્યુશિયસ નામનો વ્યક્તિ આવે કન્ફ્યુશિયસ ધર્મની સ્થાપના કરે અને પુસ્તકો લખે વિશ્વનો એક્ઝેક્ટ એવો એક માત્ર ધર્મ જેનો કોઈ સ્થાપક નથી જેનો કોઈ એક ધર્મ ગ્રંથ પણ નથી એ ધર્મ જે છે એની અંદર સમયાંતરે એનો એનો કોઈ અંતિમ સંદેશ જ નથી સમય સંજોગો અનુસાર એના ધર્મગ્રંથની બાબતો ધર્મ વસ્તુ બાબતો સમય અંતરે સમ જે છે એની અંદર બદલાવ આવ્યા રાખે વહેતી નદી જેવો ધર્મ છે કેવો છે વહેતી નદી એની અંદર જે છે એ તાર્કિક બાબત તર્કને વાદ વિવાદને સ્થાન આપવામાં આવ્યું હેલ્ધી વિવાદ અને એને અંતમાં તર્ક જે છે એ તર્કને માનવાનો અને તર્કને આધારે જે તે સમય એને ફોલો કરો દરેક તર્કને આધારે એક નવો નવો જે છે એ ગ્રંથ લખાણો અને એ થોડાક સમય માટે એ ગ્રંથ જે છે એ સમાજનો પથ દર્શક રીએ આગળ જતા એ સમાજની અંદર સમય અને રાજનૈતિક સામાજિક આર્થિક બદલાવ આવે એ ગ્રંથ નકામો થઈ જાય ફરીથી તર્કને આધારે ફરીથી કોઈ નવો ગ્રંથ લખાય ફરીથી એ સમાજનું પંથ દર્શન કરે આવો એકમાત્ર વિશ્વનો ધર્મ જે સમય સંજોગો અનુસાર બદલાતો ગયો એવો એકમાત્ર ધર્મ એટલે સનાતન ધર્મ આ ધર્મનું કોઈ નામ નથી આ ધર્મની કોઈ વ્યવસ્થા નથી આ ધર્મ ની જે બાબતો છે જે તે સમયના ગ્રંથો એની અંદર જીવન જીવવાની આદર્શ જીવન જીવવાની વાત નહીં કરેલી આદર્શ જીવન કઈ રીતે જીવવું એનો એનો ઉલ્લેખ છે અને સમય સંજોગો અનુસાર આની અંદર બદલાય આને ઘણી વાર જે છે એ બ્રાહ્મણ ધર્મ કહેવામાં આવતો ભાગવત એ નહીં આવે અને બ્રાહ્મણ ધર્મ કહેવામાં કેમ તો કે આના આગેવાનો આ ધર્મના રચયતાઓ ગ્રંથોના રચયતાઓ બ્રાહ્મણો હતા આ ધર્મના આગેવાનો કોણ હતા તો કે બ્રાહ્મણો હતા ને કે બ્રાહ્મણ ધર્મ કહેવામાં ઘણા બધા વિદેશયાત્રીઓએ હિન્દુ ધર્મ આ ધર્મનું નામ આપ્યું છે બ્રાહ્મણ ધર્મ ઘણી વાર જે છે એ ઘણા લોકોને સનાતન ધર્મ કે કારણ તો કે આનો કોઈ સ્થાપક જ નથી એટલે સનાતન ધર્મ પણ કહેન આ ધર્મને હિન્દુ ધર્મ કહેવામાં આવે કેમ તો કે સિંધુ નદી સિંધુ નદીની આજુબાજુ વસતી પ્રજા હિન્દુ પ્રજા હિન્દુસ્તાન ને હિન્દુ ધર્મની લોકો આવું આવું મધ્યકાળમાં નામ આ ધર્મનું કોઈ સ્પેસિફિક નામ આ ધર્મના અંદર બધા ધર્મ બધા સંપ્રદાયોના જે છે એ ધર્મના અલગ અલગ લોકોના સારી સારી બાબતોની અંદર જે છે એ સમાવેશ એક હતું વૈષ્ણવ સંપ્રદાય અથવા ભાગવત વૈષ્ણવ અથવા ભાગવત આનો મહત્વનો ભગવાન એટલે વાસુદેવ કોણ આવે વાસુદેવ વાસુદેવના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે ની અંદર પછી શંકર આવે રુદ્ર શિવની પૂજા કરવામાં આવે રુદ્ર અથવા શિવની પૂજા આવે રુદ્ર અથવા શિવની પૂજા કરવામાં આવે પછી શક માતાજી વાળા જય માતાજી વાળા જય અંબે જય ભવાની જય શ્રી કૃષ્ણ વાળા સૂર્ય પૂજા વાળા અને છેલ્લે આવે ગણપતિ એટલે કે ગણેશ પૂજા વાળા એ રીતના આ સનાતન ધર્મના પાંચ ભાગ પડે છે કેટલા ભાગ પાંચ પહેલું કયું આવે સેવ પછી કયું આવ્યું તો કે આપને વૈષ્ણવ પછી કયું આવ્યું તો કે શક્તિ ની પૂજા કરતા હતા આપણે પછી કોની પૂજા કરી તો કે સૂર્યની પૂજા કરી એટલે પછી લોકો પૂજા આવા પાંચ ભાગો પડે છે સનાતન ધર્મના બરાબર અને સામાન્ય રીતે આ ધર્મનો પુનરોદ્ધાર યુગ એટલે કયો તો કે ઓલા મૌર્યના કારણે બૌદ્ધ ધર્મનો જે છે એ ચરણ સીમા આવી ગયો બૌદ્ધ ધર્મ ફેલાઈ ગયો સમાજની અંદર અને આગળ જતા શૃંગ વંશ અને સાતવાન વંશના સમયમાં ફરીથી આ સનાતન ધર્મનો પુનરોદ્ધાર થાય છે ફરીથી આ ધર્મનો પુનરોદ્ધાર થાય છે શૃંગ વંશ અને સાતવાહન વંશના સમય ગાળામાં હવે આપણે પહેલા ધર્મની વાત કરશું વૈષ્ણવ ધર્મની વાત વૈષ્ણવ ધર્મની શરૂઆત સુરસેન જનપદથી થયું સુરસેન જનપદથી થયું હતું અને જે છે સુરસેન જટપદની અંદર વૃષિણ સંઘ હતો એ ઋષિણ સંઘના પ્રમુખ કૃષ્ણ ભગવાન જે છે એમને આ સંઘની આ જે છે આની આ આની ધર્મની શરૂઆત એમને આગળ જતા લોકો વિષ્ણુ ભગવાનનો અવતાર માને છે વૈદિક સમયગાળાનો જે ભગવાન હતો વૈદિક સમયગાળાના જે છે એ ગોણ દેવતા અથવા કે આગળ જતા મુખ્ય દેવતા વિષ્ણુ વાસુદેવ એનો આને અવતાર માનવામાં આવે છે આગળ અને આગળ જતા આમના અવતાર એ વિષ્ણુ પૂજાના અલગ અલગ અવતારની પૂજા જે છે એ કોન્સેપ્ટ આમાં આગળ વધી જાય વૈષ્ણવધામ આની અંદર વૃષિણ સંઘના પાંચ વીરો પાંચ વીર યોદ્ધાઓ અથવા કે પાંચ વ્યક્તિઓ આ પરિવારના પાંચ વ્યક્તિઓના જે છે એ પૂજા થાય છે દેવ બળદેવ જે છે એમના એમના જે છે એ અને રોહિણીના પુત્ર હતા બળદેવ ભગવાન છે ને ભગવાન અને રોહિણી માતાજીના પુત્ર એટલે શંકર્ષણની પૂજા કરવામાં આવે પછી વાસુદેવ કૃષ્ણની પૂજા કરવામાં આવે એની અંદર પછી ભગવાન કૃષ્ણ ભગવાન કૃષ્ણ અને એની પત્ની રુક્ષ્મણીનો પુત્ર એટલે કોણ તો કે પ્રદ્યુમનની પૂજા કરવામાં આવે ભગવાન કૃષ્ણ અને પુત્ર શામ શામની પૂજા કરવામાં આવે અને બીજું જે છે આ પ્રદ્યુમનનો પુત્ર એક હતો એનું નામ હતું અનિરુદ્ધ અનિરુદ્ધના પુત્રની પૂજા કરવામાં આવે છે આવી રીતે પાંચ લોકોની પૂજા કરવામાં આવે છે બરાબર અને આ જે છે એ વૈષ્ણવ ધર્મની અંદર આ પાંચ ઋષિણવીરોની પૂજા કરવામાં આવે છે શંકર્ષણ વાસુદેવ પ્રદ્યુમન શામ અને અનિરુદ્ધ બરાબર આ તો વૈષ્ણવ ધર્મ ભાગવત ધર્મ આને આને ભાગવત ધર્મ પણ કહેવામાં આવે ભાગવત ધર્મ પણ કહેવામાં આવે આની ચરણ સીમા ક્યારે હતી તો કે ગુપ્ત કાળ દરમિયાન હતી ગુપ્ત કાળ દરમિયાન જે છે આ ધર્મના આ આ પંથનો ખૂબ જે છે જે છે એ ચરણ સીમા હતી મેગેસ્થની જે એની ઇન્ડિકામાં પણ લખ્યું છે કે મથુરાની આજુબાજુમાં વૈષ્ણવપંથી લોકો મોટા પાયે વસતા હતા વૈષ્ણવ અથવા ભાગવત ધર્મી લોકો વસતા હતા ભાગવત ધર્મી એટલા પૂરતા જ વસતા હતા આવું લખેલું છે ઇન્ડિકામાં પણ ક્લિયર ક્લિયર આવી રીતના પાંચ ઋષિણ વળો હતા એમની પૂજા કરવામાં આવતા હતા શંકરસરણ વાસુદેવ પ્રદ્યુમન શામ અને અનિરુદ્ધ બરાબર અને ભગવાન કૃષ્ણ જે છે એના અવતારોની અંદર પૂજા કરવામાં આવતી ભાગવત ધર્મ ગુપ્તકાળ દરમિયાન ચરણ સીમાએ હતું મેગસ્થનિઝની ઇન્ડિકામાં પણ આનો ઉલ્લેખ જોવા મળે છે ભાગવત ધર્મી લોકો સુરસેન જનપદ મથુરાની આજુબાજુ જે છે એ સુરસેન જનપદ કહેવાતું અને ત્યાં જે છે આ લોકોનું જે છે એમાં આનું ઉલ્લેખ જોવા મળે છે બરાબર આ વંશની સંરક્ષણ કોને આપ્યું હતું ગુપ્તોએ આપ્યું હતું મૈત્રકોએ આપ્યું હતું સાત વાહન વંશના શાસકોએ પણ આપ્યું હતું યાદવ વંશના શાસકો જે હતા દેવગીરીના યાદવો એને આપેલું હતું કુશાણ વંશના શાસકોએ પણ આપેલું હતું અને ગ્રીકો હતા એને પણ શાસ જે છે આમનું આપ્યું હતું હેલિયોડોરસ જે છે એ બૌદ્ધ ધર્મ સ્વીકારે છે એવું એરણના સ્તંભલેખમાં આવે છે બરાબર હેલિયોડોરસનો જે છે દૂત રાજદૂત એટલે ગ્રીકો હેલિયોડોરસ હતો એને પણ આને સંરક્ષણ આપેલું હતું વુવીસ વાસુદેવ નામના જે ઘણા બધા કુષાણ વંશના શાસકો હતા એમને પણ આનું સંરક્ષણ આપેલું હતું બરાબર હવે આવશે શેવ ધર્મ કયો આવશે શેવ ધર્મ શેવ ધર્મની અંદર આવશે અને હડપ્પા કાળમાં પાશુપત ભગવાન જો શૈવ ધર્મ ની એવું કહેવાય છે કે શૈવ ધર્મ જે છે એ હડપ્પન સંસ્કૃતિની દેન છે હડપ્પા સંસ્કૃતિમાં પશુપતિ તરીકે પૂજવામાં આવતા ઋગ્વેદમાં રુદ્ર ભગવાન તરીકે પૂજવામાં આવતા ઋગ્વેદ કાળમાં શેવ ધર્મના ભગવાન જે છે એ એમને રુદ્ર તરીકે પૂજવામાં આવતા રુદ્ર જે છે એ ખુખાર દેવ હતો જે છે એ રુદ્ર પવનનો અથવા રુદ્રદેવ તરીકે ઓળખાતો એ ધીમે ધીમે અનુવેદકાળ દરમિયાન કલ્યાણકારી દેવ થઈ ગઈ એને શિવ તરીકે પૂજાય શિવનો અર્થ થાય સુખદ સુખ આપનારો દેવ સુખ સમૃદ્ધિ લાવનારો દેવ શંકર એટલે કલ્યાણકારક દેવ કલ્યાણ દેવ અર્થ કેવો 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 થાય થાય અને શંભુ એટલે રુદ્ર એ થઈ છે કે પ્રજા કલ્યાણકારી થઈ જાય કે લોકોની સુખાકારી વધારે છે કલ્યાણકારી કામ કરે છે અને દયાવાનું છે બરોબર આવું અનુવેદ કાળ દરમિયાન રુદ્ર હવે શિવ શંકર તરીકે ઉજવવા માંડે છે હડપ્પા કાળમાં પશુપતિ તરીકે ઋગ્વેદમાં કાળમાં રુદ્ર તરીકે અનુવેદકાળ દરમિયાન શિવ શંકર અને શંભુ તરીકે ઉજવવા અને આગળ સેવ ધર્મના અલગ અલગ પંથો પડે પાશુપત સેવ પાશુપત અથવા એને માહેશ્વર કહેવામાં આવતા શેવ પંથ બરાબર કાપાલિક કાલમુખ અને અઘોર પંથ આવા અલગ અલગ એના ભાગ પડતા હતા જેની અંદર પાશુપંથ ની અંદર આપણે જોયું પશુપતિનાથ ની પૂજા કરવામાં આવતી નેપાળ અને એ વિસ્તારની અંદર એની પૂજા થતી પશુપતિનાથ સેવ જે છે એની અંદર આપણે સામાન્ય રીતે શંકર ભગવાનની લિંગની પૂજા કરવામાં આવતી બરાબર લિંગ પૂજા અને કાપાલિક કાલમુખ અને અઘોર પંથ ની વાત કરવાની થાય પાશુપંથ જે છે એની અંદર બીજી મહત્વની વસ્તુ આવે પશુપતિનાથ ને આની સંપ્રદાયની સ્થાપના કોને કરી લકુલિસે કરે કાયા વરણ વડોદરાની નજીક એની સ્થાપના કરી બરાબર અને આમાં કીધું હતું કે ભાઈ આ પાશુપતમાં શિવનો અંતિમ અવતાર શિવનો અંતિમ અવતાર જે છે એ કોણ હતા તો કે લકુલિશ લકુલિશ જે છે એ શિવનો છેલ્લો અવતાર માનવામાં આવતો અને એને કાયાવરણ ખાતે વડોદરાની નજીક પાશુપત સંપ્રદાયની સ્થાપના કરેલી બરાબર આ યાદ રાખજો શિવ પાશુપત સંપ્રદાયની સ્થાપના કોને કરી હતી લકુલિશ જેને શિવનો અંતિમ અવતાર માનવામાં આવતા હતા અને અંતિમ આચાર્ય હતા પાશુપત સંપ્રદાયના અંતિમ આચાર્ય માનવામાં આવતા અને કાયા વરણ વડોદરા નજીક આને એમની સ્થાપના કરી હતી પછી એવું કાપાલિક કાપાલિક જે છે એ પંથ શિવ પંથનો એક પંથ એટલે કયો તો કે આ આ બધા શિવ પંથના ભાગે છે પાશુપત કાપાલિક હવે આનો આરાધ્ય દેવ કોણ હતો ભૈરવ આરાધ્ય દેવ કોણ હતો ભૈવ ભૈરવ જ્યારે આનો આરાધ્ય દેવ કોણ હતો પશુપતિનાથ હતા કોણ હતા પશુપતિનાથ એટલે જ આને પાશુપત સંપ્રદાય કહેવાય જ્યારે આના આ જે છે એ મુખ્ય આરાધ્યદેવ ભૈરવ જે સર્જક અને વિનાશક બને હતો જે વિશ્વનું સર્જન પણ કરતો અને વિનાશક પણ કરતો હતો હવે આ સંપ્રદાયના અંદર માનનારા લોકો સુરાપાન કરતા હતા દારૂ પીવાનું અભક્ષ્ય ભોજન પીવાનું અત્યારે ઘણી વાર આપણે ઓલું ભાઈ હાલે છે જે છે એ કુંભનો મેળો ત્યારે ઘણા બધા આપને જે છે એ બાવાઓના પેલા ઇન્ટરવ્યુ આવે સુરાપાન ને અભક્ષ્યની વાતો હાલતી હોય એ સુરાપાન અભક્ષ્ય ભોજન કરે આ લોકો શિવપુરાણમાં માને છે કેમાં માને છે શિવપુરાણને ડિટેલમાં માને છે બરાબર હવે આ લોકો શું કરે તો કે આ સપ્રદ્ધિ કાપાલિકો લોકો જે હોય છે એ શમશાનની ભસ્મ પોતે લગાડે છે શમશાનમાં રહેવાનું પસંદ કરે છે શમશાનની ભસ્મ જે હોય છે પોતાના શરીરે લગાડે શમશાનમાં રહેવાનું પસંદ કરે જટા રાખે છે મોટી બધી નરખોપરીની માળાઓ પહેરે છે અને કપાલ એટલે કે જે કપાલ હોય છે નરખોપરી એ કપાલની અંદર ભોજન કરે છે અને મદિરાપાન આ જે છે એ કાપાલિક પંથના લોકો જે છે એનો આ ઉલ્લેખ છે પછી આવે કાલામુખ આમ જોઈજો કાલામુક મૂળ તો કપાલિક સાધના કરવામાં આવે અને આ જે લોકો છે એ અજ્ઞાત સ્થળોએ રહે છે અજ્ઞાત સ્થળો લે છે જાહેર જીવન જાહેર પબ્લિક ની વચ્ચે લોકો આવતા નથી આ લોકો જે છે ખાસ કરીને મુરદા જે હોય છે મુરદા મુરદા એના શરીરનું નું માંસ કોઈ પણ વ્યક્તિ મરી ગયું હોય તેના શરીરનું માંસ ખાય છે મૃત શરીરનું માંસ પણ ખાય છે અને ત્રિમૂર્તિની વિભાવનાને પણ માને છે આ કાલામુખના લોકો જે સીધા પબ્લિક સાથે કોન્ટેક્ટમાં અને ખૂબ સાધના ખૂબ તીવ્રત સાધના કરે છે ને કાપાલિક કરતા એ લોકોની સાધના ઉગ્ર હોય છે બરાબર આ યાદ રાખજો કાપાલિક કાલમુખ અને આ કાપાલિક અથવા કાલમુખ છે ને એને અઘોરપંથી પણ કહેવાય છે અઘોરપંથી ક્લિયર હવે જે છે આ થઈ શેવ અને ભાગવત ધર્મની વાત શેવ સંપ્રદાય જે છે એને શંકર અથવા શૈવ સંપ્રદાયને જે છે એ આશ્રય કોનો આપેલો એની વાત છે તો તમારે યાદ રાખવાનું રાજપૂત શાસકો હતા એને બધાએ આ શેવ સંપ્રદાયને સંરક્ષણ આપેલું હતું રાજપૂત શાસકોએ બરાબર આટલું સમજાઈ ગયું બધાને આપણે વાત કરી વૈષ્ણવ ધર્મ પાંચ વાસુદેવ પ્રદ્યુમન શામ અનિરુદ્ધ ની વાત કરી ત્યાર પછી આપણે શેવ ધર્મ ની વાત કરી હડપ્પામાં પાશુપત ઋગ્વેદમાં રુદ્ર અનુવેદ શિવશંકર અને શંભુ પંથોમાં પાશુપત શેવ કાપાલિક કાલમુખ અથવા અઘોર પાશુપત લકુલીશ કાયાવરણ શિવનો અવતાર અંતિમ આચાર્ય પશુપતિ બરાબર ત્યાર પછી કાપાલિક ભૈરવ એનો આ આરાધ્ય દેવ સર્જક અને વિનાશક સુરાપાન અભક્ષ્ય ભોજન શમશાનની ભસ્મ શમશાનમાં રહેવાનું જટા રાખવાનું નરખોપરીની માળા આ બધું અને શિવ પુરાણમાં માને આ લોકો પછી એનો જે છે એ પંથ એટલે કાલામુખ એના અઘોર પંથ પણ કહેવાય ઉગ્ર સાધના હોય અજ્ઞાત સ્થળેરીએ અને જે છે એ મૂર્દા અથવા જે મૃત શરીર હોય એનું માસ એ સામાન્ય રીતે ખાતા અને ત્રિમૂર્તિ એની વિભાવના એમાં જોવા મળે છે અને જે જે સામાન્ય રીતે શેવ પંથ મૂળ પંથ જે છે એ પંથ જેમાં અંદર શિવલિંગની પૂજા કરવામાં એને સંરક્ષણ ખાસ કરીને રાજપૂત શાસકો આપ્યું હતું અને એને કારણે મધ્યકાળ દરમિયાન ઘણા બધા મંદિરો જે છે અસ્તિત્વમાં આવે છે બીજા શક્તિ પૂજકો તો તમને ખબર હશે શક્તિ માતાજીને પૂજનારા શક્તિ અથવા શાક્ત પૂજકો બરાબર એ ખાસ કરીને આ પ્રચલિત મધ્યકાળ મધ્યકાલે મધ્યકાળ દરમિયાન બને છે અને અલગ અલગ પંથો અલગ અલગ જ્ઞાતિના અનેક અનેક દેવીઓની પૂજા થતી પછી ગણપતિય પૂજક અથવા ગણપતિના પૂજક મહારાષ્ટ્રમાં વિભાવના આવે છે મહારાષ્ટ્રમાં મધ્ય કાળના અંત પછી આવે છે ખાસ કરીને મરાઠા કાળના સમયમાં બરાબર સમજલા આટલું સમજાઈ ગયું સમજાઈ ગયું ફટાફટ કોમેન્ટ કરો હલો ભાઈ સમજાઈ ગયું બધાને મજા આવે છે મજા આવે છે કે સાહેબ ઊંઘ આવે છે કે મોબાઈલ મોઢા ઉપર આવે છે મોબાઈલ નાક ઉપર પડી ગયો બે ત્રણ વખત આ ગણપતિ ઉત્સવ લોકમાન્ય તિલકે શરૂ કરાયો હતો મરાઠાઓની અંદર એકતા સ્થપાય એના માટે એની પહેલા શિવાજીના વખતે પણ ઉજવવામાં આવતો હતો ને ફરીથી શરૂઆત કોને કરાવી હતી તો કે લોકમાન્ય તિલકે મોઢા ઉપર કેટલી વાર મોબાઈલ પડે છે બધાયને કોઈ નથી આવતું ઊંઘ નથી આવતી કોઈને હવે વાત આપણે કરી છે સંગમ યુગની તેની વાત કરશું સંગમ યુગની સંગમ યુગ છે ને ખાસ કરીને દક્ષિણ ભારત માટેની વાત છે દક્ષિણ ભારતના ઇતિહાસ ની વાત મળે છે એમાં દક્ષિણ ભારતના ઇતિહાસ ની માહિતી સંગમ યુગ દક્ષિણ ભારતના ઇતિહાસનું ખાસ કરીને ઈસવીસન પૂર્વ ઘણી પુસ્તકોમાં ત્રણસો થી ત્રણસો લખે છે ઈસવીસન પૂર્વ ત્રણસો થી ઈસ્વીસન ત્રણસો લખે છે સંશોધનો થઈ ઘણા બધા અવશેષો મળ્યા છે એને કારણે એવું કહેવામાં આવે છે સંગમ યુ જે છે ઈસવીસન પૂર્વ ઈસવીસન પૂર્વ છસો થી લય ઈસવીસન ત્રણસો સુધીનો ઇતિહાસ હવે ઘણા બધા વિદ્વાનો એમ કે કે ના ના ઈસવીસન પૂર્વ બે હજાર થી શરૂઆત થાય છે બે હજાર થી લઈને ત્રણસો સુધીનો ઈસવીસનનો સમયગાળો એટલે સંગમ અત્યારે માન્ય સમયગાળો આ છે પરંતુ તાજેતરના રિસર્ચમાં એટલે છસો સુધીનો અવશેષો મળી ગયા છે દક્ષિણ ભારતમાં અને ઘણા બધા દક્ષિણના ઇતિહાસકારો એમ કે બે હજાર વર્ષ ઈસવીસન પૂર્વથી સંગમયુગ જે છે દક્ષિણ ભારતનો ઇતિહાસ અસ્તિત્વમાં હતો. બરાબર આવું કે આપને યાદ રાખવાનું ત્રણસો થી ત્રણસો અને જો ત્રણસો થી ત્રણસો ઓપ્શનમાં હોય તો છસો થી ત્રણસો આ સંગમ યુગ કહેવામાં આવે છે દક્ષિણ ભારત જેની અંદર દક્ષિણ ભારતની મહત્વની માહિતી મળે સંગમ યુગની માહિતી ક્યાંથી મળે છે તો કે સંગમ સાહિત્યમાંથી મળે છે આ સંગમ સાહિત્ય જે છે એ સંગમ સાહિત્યની કેવી રીતના રચના થઈ એ કેવી રીતના રચના થઈ તો કે ત્રણ સભાઓ ભરાય છે ત્રણ સંગમ સભાઓ ભરાય છે એ ત્રણ સભાઓની અંદર સંગમ સાહિત્યની રચના થાય છે સંગમ સાહિત્યને આધારે જે છે એ રચના જે કાળ હતો એને સંગમ યુગ કહેવામાં આવે છે અને એમાંથી શું માહિતી મળે છે તો એકદમ પ્રાચીન જે છે ઇતિહાસ મળે છે કોનો ઇતિહાસ મળે છે તો કે દક્ષિણ ભારતનો બરાબર સંગમ એટલે શું થાય તો કે ગોષ્ઠી થાય સંગમનો અર્થ થાય સંગ પરિષદ અને ભેગા મળીને જે છે એ વાતો કરવી ગોષ્ઠી કરવી એવો અર્થ હવે છે આની અંદર કયા રાજવંશની માહિતી મળે છે સંગમ સાહિત્ય ચોલ રાજ્ય ચેર રાજ્ય અને પાંડ્ય રાજ્ય આ ત્રણ વંશની માહિતી મળે ચોલ ચેર પાંડ્યા યાદ રાખવાનું છે હવે જે છે એ સમયમાં દક્ષિણ ભારત એટલે કયું તો કે કૃષ્ણા નદીના દક્ષિણના પ્રદેશ જે છે એની આ માહિતી મળે છે અને એમાં જે છે એ સામાન્ય રીતે દક્ષિણ ભારત એટલે કૃષ્ણા નદીનો દક્ષિણનો દક્ષિણો ભાગ ભાર એ સમયે ત્રણ ભાગ પાડવામાં આવેલા સામાન્ય રીતે સંગમ સાહિત્ય સમયમાં ત્રણ મોટા રાજ્યો ચોલ ચેર પાંડ્યાની માહિતી મળે છે ને એ સિવાય સંગમ યુગની માહિતી અશોકના શિલાલેખમાં પણ મળે કે અશોક લખે છે કે એના એના શિલાલેખ એના રાજ્યનો વિદેશ વેપાર જે છે એ દક્ષિણ દૂર સુદૂર મીન્સ કે એકદમ નીચેની બાજુ દક્ષિણના રાજ્યો સાથે મેગેસ્થનીઝના મેગાસનિઝના ઇન્ડિકામાં પણ વખાણ આવે છે અને તમિલ જે છે એની અંદર ઘણા બધા તામ્રપત્ર પણ મળે

ચેરા અને ચોલા આને ત્રણ માહિતી મળે એ સિવાય પણ નાના નાના બીજા રજવાડ હતા વેજાનંદ જનાર ને એ આય ને કુદુનાર ને કુડકાર ને કોંજગુડુ ને જે કઈ આ તમારે યાદ નથી રહેવાનું આપણે આ ચાર ત્રણ જ યાદ રાખવાના આ પાંડ્યા અને ચેરા બરાબર યુપીએસસી ની તૈયારી કરતા હોય તો આ બધું યાદ રાખવું પડે આપને જીપીએસસી અને એમાં પણ એનાથી પણ નીચે પીએસઆઈ ને જ ફોકસ કરી ચોલ ચેર પાંડ્યા આ યાદ રાખવાના છે તમારે બરાબર આ ત્રણ રાજવંશો ની માહિતી મળે છે ક્લિયર ખાસ કરીને ત્રણ સભાઓ બોલાવવામાં આવે છે ટોટલ ત્રણ સ્વભાવ સભાઓ બોલાવવામાં આવે છે બરાબર અને પેલી સભા જે છે ઋષિ ઋષિ જે છે એના અધ્યક્ષ બને કોણ હતા તો ઉત્તર ભારતમાંથી બ્રાહ્મણ ધર્મ સનાતન ધર્મ ફેલાવવા માટે દક્ષિણ ભારતમાં દક્ષિણ ભારતમાં સૌ પ્રથમ અગત્ય ઋષિ જાય છે અને અગત્ય ઋષિ જઈ અને ત્યાં વૈદિક ધર્મનો ફેલાવો કરે છે વૈદિક ધર્મનો દક્ષિણમાં ફેલાવો કરે છે આગત્ય ઋષિ એ સમયે ભારતમાં ઉત્તર ભારતથી દક્ષિણ ભારતમાં જવા માટે મધ્યપ્રદેશનો ભાગ જે છે એ ત્યાંથી ન જવાતું કેમ તો કે જંગલો હતા બે જ રસ્તા હતા એક તો કે બંગાળની બાજુ થઈ અને દરિયા કાંઠે કાંઠે થઈ ઓડિશા થઈ આંધ્રપ્રદેશના રસ્તે થઈને અવાતું બીજું હતું ગુજરાતના રસ્તે પણ ગુજરાતનો રસ્તો જંગલવાળો વિસ્તાર હતો એ પણ બંધ એટલે એ સમયે ઉત્તર ભારતથી લોકો દક્ષિણ ભારતમાં ન આવી શકતા જંગલોને કારણે એના કારણે એ સમયે હિન્દુ ધર્મ અથવા વૈદિક ધર્મના ફેલાવા માટે જે બ્રાહ્મણો દક્ષિણમાં જાતા જે દક્ષિણમાં જે વૈદિક સંસ્કૃતિનો ફેલાવો કરવા માટે જતા એને એને ઇનામ આપવામાં આવતું ને ઈનામનું નામ એ એમને ખૂબ ધન આપવામાં આવતું ઈનામ ધન જે આપવામાં આવતું એને દક્ષિણમાં જતા એને કારણે એને દક્ષિણા કહેવામાં આવતું દક્ષિણ બાજુ જે ધર્મનો ફેલાવો સનાતન ધર્મનો ફેલાવો કરવામાં આવે ઘણી વાર કે આપણે બ્રાહ્મણોને દાન આપો દક્ષિણા એ સમયે રાજા મહારાજાઓ દક્ષિણાઓ આપતા કેમ તો કે દક્ષિણમાં જાય એને દક્ષિણા આપવામાં આવે આવું પહેલું કામ કોણ કરે છે અગત્ય ઋષિ કરે છે અગત્ય ઋષિ જે છે એ જે રસ્તે જાય છે એ આગળ જતા દક્ષિણા પથ કહેવાય છે શું કહેવાય છે એના નામ ઉપરથી એ પથ ઉપર જે દક્ષિણ બાજુ ગયા હોય છે એ દક્ષિણ ભારતમાં ગયા ત્યાં જે છે એને સનાતન ધર્મ ફેલાયો ત્યારે દક્ષિણમાં જે છે એ સમયમાં કેવાય કે પાંડ્યવંશ જે છે એ સંરક્ષણ આપે અને પેલી સભા બોલાવાય છે એની અંદર સંગમ સાહિત્યની રચના થાય મદુરામાં આ પેલી સભા બોલાવે બીજી સભા બોલાવામાં આવે અગચ્ય ઋષિ હોય છે એની અંદર અને અગત્ય ઋષિ મૃત્યુ પામે એના પછી એનો શિષ્ય તોલ કાપ્યર જે છે એની અધ્યક્ષતા કરે આ વંશ આમાં પણ જે છે સંરક્ષણ રાજવંશ જે છે કહ્યું હતું પાંડ્ય કપાટપુરમ અથવા જે છે કપાતપુરમ નામની જગ્યા જે છે ત્યાં બીજી સભા બોલાવો ત્રીજી સભા જે છે એ નકીર નામના વિદ્વાન એની અધ્યક્ષતા કરે પાંડ્ય વંશના રાજા આ સભાને સંરક્ષણ આપે ફાઇનાન્સિંગ કરે છે અને ઉત્તર મદુરામાં આ સભા બોલાય છે આ પહેલાંની જે છે બને સભાની અંદરના સાહિત્ય જે છે એ દરિયામાં ડૂબી જાય છે એ દરિયાની અંદર મદુરા ડૂબી જવાથી બધું સાહિત્ય દક્ષિણ જે છે એ ખાસ કરીને દરિયાની અંદર જતું રહે અને છેલ્લા સભાઓની અંદર જે છે એ જે માહિતી મળે એને આધારે આખી આખી સંગમ સાહિત્ય સંગમ વંશની માહિતી મળે બરાબર ઘણા બધા કવિઓ ભેગા થઈ અને આની સભાની અંદર સાહિત્યની રચના કરે એટલે ત્રણ સભાઓ ત્રણ સભાઓના ત્રણ અધ્યક્ષો અને એના કયા સ્થળો આવું યાદ રાખો જીપીએસસી માં પૂછાય ખાલી તમને સંગમ યુગ એટલે દક્ષિણ ભારત ઉપર શાસન કરનારા ત્રણ વંશની માહિતી મળે સંગમ સભામાં ચોલ ચેર પાંડ્ય આટલું યાદ રાખવાનું પીએસઆઈ માં આટલું જ પૂછાય પરંતુ એનાથી થોડુંક ડેપ્થ પૂછવું હોય તો કઈ સભા કોણ અધ્યક્ષ અને કઈ જગ્યાએ ભરાવાનું એ પૂછાય ક્લિયર એમાં મહત્વની સંગમ સાહિત્ય રચનાઓ એટલે તોલ કાવ્ય કઈ આવે તોલ કાવ્ય અગત્ ઋષિ જેને દક્ષિણ આર્ય સંસ્કૃતિની પ્રચાર કર્યો ને એમના શિષ્ય તોલ કાપ્યરે આની રચના કરી હતી તોલ કાપ્યરે આની રચના કરી હતી તોલ કાપ્યલુ અને તમિલ ભાષાનું આ વ્યાકરણ ગ્રંથ છે પછી આવશે તિરુકુલ્લુ તમિલ ભૂમિનું વ્યાકરણ કહેવાય તમિલ ભાષાનું વ્યાકરણ કહેવાય તમિલ ભૂમિનું વ્યાકરણ કહેવાય અને તિરુવલુવરે આનું લખાણ કર્યું હતું તિરુકુલ્લુરનું લખાણ કોને કર્યું હતું તિરુઅલુવર આ યાદ રાખવાના ગ્રંથ અને એના રચ્યાતાઓ ક્યારેક પૂછી લે પછી જે છે એ બે મહાકાવ્યો આવે છે જેની અંદર પ્રેમ કથાઓની ઉલ્લેખ છે પ્રેમ કથાનો ઉલ્લેખ છે શિલ્પાદિક્રમ અને મણી હવે આની અંદર શું આવે છે શિલ્પાદિકરમ એનો રચના ઇંગાલો આંગલમ હતો કોલવન નામનો એક નાયક હતો કોલવન નામના નાયકને પ્રેમ થઈ જાય છે માધવી નામની એક વૈશ્વિક અને એ આ કોલવનની પત્ની હતી પતિવ્રતા હતી એ પોતાના પતિ માટે થઈને આત્મ બલિદાન આપે છે અને એની આખી આ વાત છે બરાબર અને એની આખી વાત છે શિલ્પાદિકારમ શિલ્પાદિકારમનો બીજો પોઈન્ટ એટલે આ મણિમેખલાય છે એની રચના શીતલ્ય સતનારે કરેલી શીતલ્ય સતનારે અને મહાભારત પણ કહેવાય છે દક્ષિણ આની અંદર શું છે કોલવન અને માધવી જે છે એની એની આગળ જતા પુત્રી એટલે મણિમેખલાય એ જે છે એક સામાન્ય સ્ત્રી હોય છે મણિમેખલાય એના અને રાજકુમાર ઉદયનકુમાર જે છે એના પ્રેમ વિશેની કથા છે પ્રેમ કથા છે મણી મેખલાય જે છે એ પાર્ટ ટુ છે શિલ્પાધિકારમ અને જે છે એમાં કોલવન અને માધવી જે છે એક સોરી એની પુત્રી જે છે મણી મેખલાઈની વાત છે અને એના લગ્ન જે છે ઉદયન નામના રાજકુમાર સાથે થાય એની વાત કરેલી છે મણી મેખલાઈમાં અને આને દક્ષિણનું મહાભારત પણ કહેવામાં આવે ક્લિયર ક્લિયર એટલે યાદ રાખજો શિલ્પાદિકરમ ઇંગ્લો આંગલમ કોલવન હતો માધવી અને કનકી આવું યાદ રાખવાનું યાદ રીતે ભલે શીતલ્ય સતના જે છે મણિમેખલાઈની રચના મહાભારત દક્ષિણી કહેવાય ઉદયન કુમાર અને મણી પ્રેમ કથા છે ક્લિયર પછી હવે આપણે વાત કરીશું ચોલ રાજ્ય ચોલ રાજ્યની વાત કરી કાવેરી નદી અને એની આજુબાજુનો પ્રદેશ હતો અત્યારે થોડુંક ઉપરનો ભાગ આંધ્રપ્રદેશ તમિલનાડુનો ભાગ હતો કુહાર એટલે એ મહત્વનું ચોલ બંદર હતું મહત્વનું ચોલ બંદર હતું અને જે છે એ તો ચોલોની તટમાં મીન્સ કે સમુદ્ર કિનારે આવેલી રાજધાની હતી અને ઉરૈપુર એટલે કે જમીન ઉપર અંદરના ભાગમાં જમીન પ્રદેશની અંદર આવેલી રાજધાની બે રાજધાની હતી પુવાર અને ઉરૈ બરાબર બીજી જે છે એનું રાજચિહ્ન હતું વાઘ ચોલોનું રાજચિહ્ન કયું હતું વાઘ એનો મહત્ત્વનો રાજા કયો આવે એલારા એલારાએ શ્રીલંકા જીતી લીધેલું હતું બીજું જે છે આ વંશનો અન્ય રાજા આવે કરીકાલ કરીકાલ જે છે એની પસંદગી જે છે એ હાથી દ્વારા કરવામાં આવી હતી પ્રજાની અંદર જે રાજા મૃત્યુ પામે ત્યારે કરીકાલ નામના વ્યક્તિને હાથી જે છે એ ફૂલ માળા પહેરાવે છે અને એ લોકો એને પોતાનો રાજા ઘોષિત કરે છે ચોલ વંશનો રાજા બરાબર ને આ કરીકાલે જે છે એ દરિયા પૂજાની શરૂઆત કરી દરિયાના પૂજાની શરૂઆત કરી હતી અને દરિયા કિનારે એકસો ને સાઠ કિલોમીટર લાંબી દિવાલ બનાવી કે તો કે એ સમયે જે છે નગર દરિયાની અંદર ડૂબી નો જાય એના માટે થયું અને એની બીજી રાજધાની જે છે એ કાવેરી પટ્ટન હતી કાવેરી પટ્ટનમ હતી અને જે છે એની વાત છે બરાબર ક્લિયર હવે આપણે વાત કરશું પાંડ્ય રાજધાની પાંડ્ય રાજવંશની વાત કરશું એની રાજધાની એટલે કે થોડુંક ચોલની દક્ષિણમાં અહીંયા ચોલ હતા એની દક્ષિણમાં પાંડ્યા હતા એની રાજધાની કઈ હતી તો કે ચોલના દક્ષિણમાં એનો વિસ્તાર આવેલો હતો કોરોકોઈ એ પાંડ્યોની તટીય એટલે કે દરિયા કિનારે આવેલી રાજધાની હતી મધુરા જે છે એ જમીનમાં અંદરના ભાગમાં આવેલી રાજધાની હતી આ લોકોની ઉરૈ ઉરૈયા રાજધાની હતી જ્યારે કાંઠે આવેલી રાજધાની કઈ હતી તો કે કાંઠે આવેલી રાજધાની પુહાર અને આગળ જતા કાવેરીપટનમ પુહાર અથવા કાવેરીપટ્ટનમ એ દરિયા કાંઠે આવેલી રાજધાની હતી કુહા અથવા અહીંયા કઈ રાજધાની ઉર ચોલ રાજ ચોલ રાજવંશ અહીંયા કયો આવ્યો પાંડ્યા કાંઠે આવેલી રાજધાની કઈ હતી કોરકોય અહીંયા આવેલી રાજધાની તો કે મધુરા માછલી હતું આ લોકોનું કઈ બાંગ્લાદેશ નજીક હતું એટલે વાઘ અહીંયા આવી જતો હોય છે વાઘ નિશાન દક્ષિણ વાળા માછીમારી કરતા હોય છે માછલી એનું રાજચિન્હ પેલાના રાજાઓ કયા હતા એલ્લારા ને કરિકાલ હતો મહત્વના રાજા આમાં આવશે નેડુલ જલિયન નાયડોલ જેલિયન અને રાજાનું નામ હતું અને ખાસ કરીને પાંડ્ય રાજા મોતીઓના નિકાસ માટે જાણીતું હતું સમુદ્રી જે કિંમતી મોતીઓ કાઢવાનો અને આનો ઉલ્લેખ મેગાસઝની ઇન્ડિકામાં પણ જોવા મળે કે આ લોકો જે છે એ મહત્વનું જે છે એ બંદર હતું મોતીઓના જે છે એ નિકાસ માટે અને પ્રખ્યાત હતું અને કીધું હતું આનું રાજતંત્ર કેવું હતું માતૃસત્તાત્મક હતું માતાનું ઘરે હાલતું પાંડ્ય રાજવંશ કેવો હતો માતૃસત્તાત્મક હતો

પાંડ્ય એની ઉપર ચોલ આની મુશિરી નામનું બંદર હતું મુસીરી નામનું બંદરીય ધનુષ્ય તીર કામઠા એનું નિશાન હતું જે છે રાજચિન્ન હતું આ વંશના મહત્વના રાજા ઉદયન નાયદુલ જીરલ આદ અને શહેન ગુટવાને યાદ રહીએ તો ભલે એના કરતા કઈ ટેન્શન નહીં લેતા ખાલી ચેલ ચોર ને પાંડ્યા એવા રાજવંશો હતા એવું યાદ અને એમાં ચેરો જે છે એ લોકોને રોમન વંશ રોમન શાસકો સાથે જે છે એ રોમન શાસકો સાથે એમનો વેપાર હતો રોમન રાજવંશ રોમન રોમ સુધી એનો વેપાર હતો બરાબર મુજરીસ જે છે એ મુજરીસ નામની જગ્યા હતી જ્યાં રોમનો વેપાર કરતા હતા એને અત્યારે કારંગનું નામથી પ્રસિદ્ધ છે ને ત્યાં જે છે એ બે રેજિમેન્ટની સ્થાપના એના રોમન સૈનિકો પણ ત્યાં રહેતા હતા અને એને ઓગસ્ટ મંદિર પણ બનાવ્યું ઓગસ્ટ મંદિર ત્યાં બનાવ્યું હતું પૂજા કરવા માટે થઈ રોમનો વેપારના રક્ષણ માટે થઈને બે સૈનિકોની રેજિમેન્ટ પણ રહેતી હતી મુજરીસ અથવા કારંગનુરમાં અને એ લોકો ઓગસ્ટ મંદિર પણ બનાવ્યું હતું અને રોમન સાથે આ લોકોનો ખૂબ સારો વેપાર દક્ષિણ ભારતના શાસકોનો પછી એનો મહત્ત્વનો શાસક આવે સેન ગુટવાન આ સેન ગુટવાન જે છે ને એ સૌથી મોટો શક્તિશાળી શાસક હતો અને લાલચેર તરીકે પ્રસિદ્ધ કરવો હતો બરાબર અને પત્ની પૂજાની શરૂઆત કરે પતિની પત્ની પત્ની પૂજાની શરૂઆત કરી હતી અને એ જે છે કણગી પૂજા કરે સતી કણગીની પૂજા સાથે સંબંધિત છે કે સતી કણગી નામની જે સ્ત્રી હોય એના ઉપરથી પત્ની પૂજા આગળ જતા એને શરૂઆત કરી હતી પત્ની પૂજા લાલચેર સેનગટ વન આ યાદ રાખવાનું યાદ રહી ભલે બાકી ચેર ચોલ પાંડ્યા યાદ રાખજો રોમન સામ્રાજ્ય સાથેનો વેપાર એની રાજધાની અને એનું જે છે રાજચિહ્ન બરાબર બીજા રાજાના નામનો યાદ રહે તો મોજ કરજો કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી આટલું ડેપ્થ મને નથી લાગતું પૂછે અને પૂછે તો કોઈને ન આવડે ક્લિયર ચોલ ચેર પાંડ્યા યાદ રહી ગયા આજે આપણે કેટલા પોઈન્ટ ચર્ચા કરી નાખી છે એની વાત કરી નાખીએ ફટાફટ આપણે જે છે એ ચર્ચા કરી છે આજે આજના લેક્ચર ત્રણ કલાકમાં આપણે સોળ સંસ્કારની વાત કરી નાખી અલગ પ્રકારના પાંચ મહાયજ્ઞો ત્રણ પ્રકારના અન્ય યજ્ઞો ચાર આશ્રમો આઠ પ્રકારના વિવાહ મૂળ બે પ્રકારના વિવાહની વાત કરી પછી જે છે અલગ અલગ ચર્ચાઓ કરી મહાજનપદની ચર્ચા કરી બૌદ્ધ ધર્મની ચર્ચા કરી નાખી આપણે અને જૈન ધર્મની વાત કરી બૌદ્ધ ધર્મના આ બધી બાબતોનો જૈન ધર્મની વાત કરી ક્લિયર પછી જે છે એ આપણે બ્રાહ્મણ ધર્મની વાત કરી નાખી અલગ અલગ એના પંથોની વાત કરી ડિટેલમાં સંગમ યુગની વાત કરી નાખી સંગમ સભા ચેલ ચોર પાંડિયાની વાત કરી નાખી અને જે છે એના પછી આપણે વાત કરી મહાજનપદો અને એના ઉપરથી ચાર મહાજનપદોની વાત કરી મહારદ્રથ વંશની વાત કરી હરિયક વંશની વાત કરી અજાતત્રુ ઉદય નાગ શિશુનાગ કાલાશોક નંદ વંશની વાત કરી આટલી આપણે ચર્ચાઓ કરી નાખી હવે બીજું તમારે એઝ એઝુઝલ અન એકેડેમીનું સબસ્ક્રિપ્શન જે લોકો લેવા માંગતા હોય ઇન ફ્યુચર એ લોકો જે જે ટેન કોડ યુઝ કરે એમાં એમાં તમને અનએકેડેમી ઇન્સ્ટન્ટલી દસ ટકા ડિસ્કાઉન્ટ આપી દેશે કોઈ પણ જગ્યાએ અનએકેડેમીના યુપીએસસી જીપીએસસી એસએસસી બેન્કિંગ રેલવે પાંત્રીસ જેટલા કોર્સો છે બધી જગ્યાએ જેજેટેન્ડ કોડ યુઝ કરી શકો બીજું પહેલીવાર જે તમે લેક્ચર જોવા જતા હોય અનએકેડેમીની એપ ઉપર તો પણ ત્યાં પણ એક કોડ માંગશે ત્યાં પણ જે જે કોડ યુઝ કરજો આવતીકાલે ચારથી છ મારો લેક્ચર છે ચારથી સાડા છ ને નવથી સાડા અગિયાર ક્લિયર આ તમારે યાદ રાખવાનું છે આ ટાઈમમાં આપના લેક્ચર રહેશે બીજા કોઈને કંઈ ક્વેરી હોય તો ફટાફટ કોમેન્ટ કરજો ચેર એટલે કેરળ વાળા ચેર એટલે કેરળ વાળા પરમર વિજયસિંહ બધા લોકોને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બરાબર સ્વીટ ડ્રીમ જે કાંઈ આવતું એસડી એસડી ટીસી પછી શું આવે હા બરાબર કાલે આપને ચાર વાગે બધા પધારી જજો બધા ચાર વાગે આવી જજો ચાર વાગ્યાના લેક્ચરમાં આવી જજો લેક્ચરને લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો અત્યારના લેક્ચરને બરાબર અને આવતીકાલના ચારથી થી લેક્ચર જે છે એની લિંક અત્યારે જ મૂકી દઉં છું એ લિંક ને શેર કરવાનું ભૂલતા નહીં વોટ્સઅપ ટેલિગ્રામ બધે તમારે શેર કરવાનું છે મસ્ત લેક્ચર લાગ્યું હોય તો શેર કરી નાખજો ચાર થી છ ની લિંક મૂકું છું અને અત્યારના લેક્ચર ને પણ શેર કરી નાખો બધા હલો બીજા કોઈને કાંઈ ક્વેરી કાંઈ પ્રશ્નો હોય તો એ ફટાફટ કોમેન્ટ કરો ભાઈ બાકી કોડ યાદ રાખવાનું છે ભૂલ્યા વગર બધાએ કોડ યાદ રાખવાનો છે ચારથી છનો સમય યાદ રાખવાનો છે નવથી અગિયારનો સમય યાદ રાખવાનો છે ને લેક્ચરને શેર કરવાનું ભૂલવાનું નથી બધા લાઈવ લેક્ચરની લિંક હમણાં મૂકું છું એને શેર કરી નાખજો આવતીકાલના લેક્ચર ને અત્યારના લેક્ચર જે લીધો એને પણ શેર કરી નાખો હા વિજય છે છે મારા દીકરા દોડવા કયું ગાર્ડન ની વાતું કરે બોલો લવ ગાર્ડન ની વાતું કરતા લાગે દોડવા જાવ હો કે નહીં લવ ગાને આટા ફેરા કરવા જાઓ અવાર અવાર યુનિવર્સિટી ગ્રાઉન્ડ ચાલુ છે ત્યાં જતા રહ્યો રાજકોટમાં યુનિવર્સિટી ગ્રાઉન્ડ અને આપને રેસ્કોસ વાળું ગ્રાઉન્ડ બે ગ્રાઉન્ડ છે દોડવા માટે હારા મારા કોઈને કંઈ પ્રશ્ન છે કંઈ ક્વેરી છે ફટાફટ કોમેન્ટ કરો તમે દોડવા જાઓ છો ઘરેથી કહીને કે લવ ગાડાને આટા મારવા જાઓ ત્યાં જઈને કોક બચાર આવો બે પ્રેમીઓને વિક્ષેપ પાડવાનું કામ કરો પ્રેમી પંખીડાઓને ડિસ્ટર્બ કરવા જાઓ છો ને દોડવાના બાને ઓલાવની હાયું લાગશે અડધી સેકન્ડ એક સેકન્ડ માટે રહી જાઓ કોઈને ડિસ્ટર્બ ન કરાય હવાર હવારમાં માંડ બેઠા હોય ઘરેથી નીકળીને ઓકે કોઈને કંઈક ક્વેરી નથી ને ઓકે આવતીકાલે મળીએ છીએ આપણે એઝ યુઝ્યુઅલ થી છ માં લેક્ચર શેર કરી નાખજો લાઈક કરી દેજો જે જે કોડ એઝ યુઝલ યુઝ કરી લેજો કોઈને કંઈક ક્વેરી નથી એવું સમજીને હવે ધીમેકથી લેક્ચરને એડ કરીએ બધા હવે સુઈ જાજો બરાબર